એવું લાગે છે ને કે આપણે થોડુંક, મને એવું લાગે છે કે વહેલા ચાલુ કર્યું છે, પણ જેટલા બી અનુકૂળતા હોય એટલા આપણે થઈ જાય. અચ્છા, દીપાબેન લાલાણીમાં છે, આપણા ભરતભાઈ લાલાણી છે, સંસાર ઉત્કર્ષ સંસ્થા વતી. ભરતભાઈ, તમારું માઇક ઓફ છે, માઇક ચાલુ કરીને બોલો. હલો, રાજુભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને બધા ઓન સ્ક્રીન નથી દેખાતા, એના માટે કઈ થઈ શકે? હેમલભાઈ, રાજુભાઈ, તમે લેપટોપ માં કનેક્ટેડ છો કે લેવા મોબાઈલ લઈ? લેપટોપ મને એમ તો ઘણા બધા દેખાય છે, પણ દશક જેટલા દેખાય છે એમ. રાજુભાઈ, તમારો ફેસ નથી દેખાતો. હા, તમારો ફેસ નથી દેખાતો રાજુભાઈ. અંધારું આવે છે એવું છે? હા, અંધારું. હાવ, મારી સાઈડ ચેન્જ કરી. એક્ચ્યુઅલી ટોટલ 11 રાજુભાઈ. ઓકે, એક કામ કરશી અમલભાઈ, આમાં આપણે થઈ શકે ને તો એવું કરીએ કે પર્ટીક્યુલર જે બોલતા હોય ને એ તો બધાને બતાય એવું કરી આપજો. ખાલી હા, એક્ચ્યુઅલી બોલતા હોય ને એને આપણે પિન કરવું પડે આપણે જાતે, એટલે ઓટોમેટિક ઓન સ્ક્રીન આવી જાય. ઓકે, તો એને જરા ગાઈડ કરતા રહેજો એ રીતે, એટલે થઈ જાય બરાબર ને? એમ છે અને આપણી આખી મીટિંગ નું અહીંથી રેકોર્ડિંગ ચાલુ છે. ઓકે, થેન્ક યુ. રામજીભાઈ, તમારું માઇક ચાલુ છે? જુઓ તો બેટા, માઇક જરાક મ્યુટ કરી રાખ અને સાથે રહેજે. હા, બરાબર. બરાબર છે? હવે થોડુંક મારું ટેબલ ઈ ટાઈપનું છે ને કે એરેન્જમેન્ટ? વાંધો નથી, હવે વાંધો નથી. ઓકે, અમલભાઈ, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. કેમ છો સાહેબ? મજામાં. હાઈ ક્લાસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો હરપેશભાઈ? તબિયત પાણી સારું? એકદમ. હેમલભાઈ, આમાં સંખ્યામાં તો પ્રોબ્લેમ નહીં આવે, તમે કીધું એ પ્રમાણે બરાબર ને? એમ કે હા, આમાં 250 લોકો જોડાઈ શકે છે. સાહેબ, એક્ઝેક્ટ 9:30 વાગે ને? અનિલભાઈ વેલકમ. હેમેન્દ્રભાઈ વેલકમ. જય શ્રી કૃષ્ણ.
હેમરામ જય આઈ ગયું છું બોલો હેલો હેમેન્દ્રભાઈ કેમ છો લલિતભાઈ ગુજરાતી વેલકમ હેલો જય શ્રી કૃષ્ણ બોલાય છે આ ક્લિયર સાહેબ ક્લિયર જેસે અવાજ ઓકે થેન્ક યુ હા જી ક્લિયર ઓકે થેન્ક યુ આપણે એક એચિવમેન્ટ તો ગણી શકી કે આપણી આપણું 125 જણાનું જ ગ્રુપ છે ઓલમોસ્ટ 20% ઇન ટાઈમ 9:30 આપણે ભેગા થઈ ગયા છે બહુ સરસ બરાબર આમ તો ઇન ટાઈમ સારો ટાઈમ સાચવી લેવા ને સારો અનિલભાઈ માઇક બંધ છે આઈ થિંક હેલો હેલો હા રાજુભાઈ જય શ્રી કૃષ્ણ જય ગોપાલ જય શ્રી કૃષ્ણ જય ગોપાલ તમે મોમેન્ટમ સારું જગાવ્યું છે અને સારી અરે સાહેબ મોમેન્ટમ મે નથી જગાવ્યું આ તો આપણું વર્ષોથી હાલે છે એમાં આપણે ધીરે ધીરે બધાય થોડું થોડું ઘી ઉમેરી અને હવન આગળ ચલાવવાનો છે ના આ યોગ્ય સમય એમ પેલા બધાના પ્રયત્નો છે જ એમાં કોઈ સવાલ નથી પણ એમ કે આ ખરા સમય જે દિવસે આ ન્યૂઝ આવી એ દિવસથી એ મોમેન્ટ થી તમે આજનું ટાઈમિંગ પરફેક્ટ છે કે આજે ઓબીસી માટે જે ડેપ્યુટી સીએમ એ સ્ટેટમેન્ટ આપ્યું ને આપણે ના આજને આજે જ ભેગી છે આ ક્રુશિયલ ટાઈમ છે ક્રુશિયલ ડે છે એમ કે યસ એ જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ લલિતભાઈ બેંગ્લોર થી તું પાન કાઢી આવ યાર ગુજરાતી ને બધે મળી જાય ના ચાલુ રાખ તું તારે જય શ્રી કૃષ્ણ લલિતભાઈ જય શ્રી કૃષ્ણ ગુજરાતી છીએ અમે ઈ ગુજરાતી એટલે આપણે જેતપુર વાળા છે ને જેતપુરમાં ગુજરાતી કુટુંબ આપણું એમના સન છે લલિતભાઈ આઈટી માં છે ત્યાં બેંગ્લોર અને બીજેપી સેન્ટ્રલ ટીમ માં થોડું ઘણું કામ કરે છે આપણું એનો મારો પરિચય ફોન ઉપર થયેલો છે હાજી હાજી શરૂઆતમાં બહુ એક્ટિવ હતા પણ હવે ધીરે ધીરે મેસેજ ઓછા કર્યા છે એમ શું લાગે છે હવે સાહેબ થોડું ઘણું આપણે ચોક્કસ ચોક્કસ બરાબર ને આપણી કારણ કે ટાઈમ ની થોડી લિમિટ છે થોડા થોડા આપણે બધા જોશું ને કરશું એના ઉપરથી આપણે ચાલુ કરીએ તો સૌથી પહેલા તો હું એક નાનકડી વાત એ કરીશ કે આપણે અત્યારે ઇન્ફોર્મલ તો આપણે કરીએ છીએ પણ પરિચય એકબીજાનો આપીએ કારણ કે આમાં બધાના માટે ઘણા બધા નવા છે બરાબર છે આપણે બધી સંસ્થા સંગઠનમાં ક્યાંક ને ક્યાંક બધા જોડાયેલા છે ઇવન રાજકીય રીતે આપણી જ્ઞાતિના ઓલાની રીતે બધા જ વોલ્યુન્ટર્સ છે કારોબારીના મેમ્બર્સ છે ક્યાંકના પ્રમુખ બી છે બધા આપણી જ્ઞાતિના વેલ વિશર્સ જેને કહી શકાય કે સુજ્ઞ જ્ઞાતિજનો છીએ બરાબર તો એક હું મારી નાનકડી વાત કરું તો હું રાજેન્દ્ર સોલંકી જામનગર મારું નેટિવ પ્લેસ રતનસિંહ ભાણજી સુલીવાલા પરિવાર હાલ અમદાવાદ છું છેલ્લા 10 વર્ષથી અને અહીંયા આપણે મનુભાઈ અંસા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપની છે તેમાં આપણા જ્ઞાતિના જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે હિતેશભાઈ પોમલ એમની જોડે ઓડિટની કામગીરીમાં જોડાયેલો છું અને અત્યારે કોઈ સંસ્થામાં એક્ટિવ નથી પણ પાસ્ટ ફીડબેક આપું તો મેં સમસ્ત મારું કંસારા કેળવણી ઉત્તેજક મંડળ જામનગર ચાલે છે એમાં 10 વર્ષ સેક્રેટરી તરીકે કામ કરેલું છે અને કંસારા સોશિયલ ગ્રુપ જામનગરમાં બી મેં 10 વર્ષ સેક્રેટરી તરીકે કામ કરેલું છે જે કે આપણે સમૂહ લગ્ન ને બધું સંભાળે છે બરાબર આ મારો નાનકડો પરિચય છે એ રીતે બધાનો પરિચય લે રાજુ સોરી રાજુ આનું ઓફિશિયલ રેકોર્ડિંગ હવે હું શરૂ કરીશ ચાલુ તું વિધિવત ફરીથી શરૂ ચાલુ છે લલિત ચિંતા ના કર ચાલુ છે ખાલી નાનકડી વાત જ કરી છે એમને તારો પરિચય મુખ્ય જરૂરી છે એટલે ફરીથી દે હું કહું ને એટલે ત્યારે દેજે એક મિનિટ ઉભો રહે
આમાં કેવું છે, અત્યારે ઓલરેડી રેકોર્ડિંગ ચાલુ છે હેમલભાઈ ના કોમ્પ્યુટર માં, કોઈ ચિંતા નથી, કઈ પણ ભેગું થઈ જશે. હાલો હાલો, સૌથી પેલા એક આજ આપણે જેટલા જણા ભેગા છીએ એમાં હવે પછી નેક્સ્ટ માં કોણ આવે છે હેમલભાઈ? ચોક્કસ, સૌને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાકીના છે એમનું માઇક બંધ કરી દે જેથી આપણે શૈલેષભાઈ ને બરાબર સાંભળી શકીએ. હા, મારું નામ ડોક્ટર શૈલેષ બારમેડા, વતન જામનગર. હાલ છેલ્લા 16 વર્ષથી હું જૂનાગઢમાં છું. સર્જન ડોક્ટર તરીકે મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ છે. જામનગરમાં હતો ત્યારે રાજુભાઈની સાથે એક ટીમ વર્કથી અમે કંસારા સોશિયલ ગ્રુપમાં એક પ્રમુખ તરીકેની સેવા બજાવેલી. રાજુ ત્યારે એમાં સેક્રેટરી હતા. હાલ જૂનાગઢમાં શ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળમાં પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. જ્ઞાતિ અને જ્ઞાતિ બહારના અન્ય સંસ્થાઓ જેવી કે રોટરી ક્લબ અને ભારત વિકાસ પરિષદ વગેરેમાં બી હું સક્રિય કાર્ય કરું છું. ભાજપનું કહું તો ભાજપ ડોક્ટર સેલ જૂનાગઢ શાખામાં કન્વેનરની મારી જવાબદારી છે, જે હાલમાં હવે નવું સંગઠન થઈ રહ્યું છે. એમાં રિપીટ થાય કે ન થાય નક્કી નથી, પણ આ રીતને શક્ય હોય એટલું સેવા કાર્યમાં પ્રવૃત્તિશીલ રહું છું. જય શ્રી કૃષ્ણ. મારો જે જન્મ સ્થળ છે નખત્રાણા છે, નખત્રાણા એટલે કચ્છ. અત્યારે જે કઈ મારી જવાબદારી જે છે તો હું નખત્રાણા તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ તરીકે રહી ચૂક્યો છું. આજે નખત્રાણા કોમર્શિયલ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી ચલાવું છું, જેનો ચેરમેન છું. આજે મારી પાસે લગભગ 1200 સભાસદ છે અને ખૂબ સારો સમાંતર બેંક જેવું કામ કરી રહ્યો છું. અત્યારે અમારો પશ્ચિમ કચ્છ એટલે નખત્રાણા, અબડાસા, લખપત ત્રણેય તાલુકાનું એક સંગઠન છે સમાજનું, એનો વાઇસ પ્રેસિડેન્ટ છું. આ અગાઉ હું ઓલ ભારત કંસારા સમાજનો સંગઠન મંત્રી હતો. ભારતીય જનતા પાર્ટી સાથે, આરએસએસ સાથે, વિદ્યાર્થી પરિષદ સાથે, વિશ્વ હિન્દુ પરિષદ સાથે હું વર્ષોથી સંકળાયેલો હતો અને સમાજના દરેક સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવું છું. તેની સાથે હું અત્યારે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેશનરી એન્ડ બુક સેલર્સ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું ઓલ ગુજરાતમાં. વ્યવસાય મારું સ્ટેશનરી અને પ્રિન્ટિંગનું કામ છે અને નખત્રાણાની અનેકવિધ પ્રવૃત્તિઓ, એજ્યુકેશન ટ્રસ્ટ હોય તો એનો પણ હું જનરલ સેક્રેટરી છું. અહીંનો અમારો કેરવણી ટ્રસ્ટ છે તો એના માટે પણ મારી શૈક્ષણિક જવાબદારી છે અને નખત્રાણાની અનેકવિધ સંસ્થાઓમાં મારી સક્રિય ભૂમિકા રહી છે. આજે બધાની સાથે આપણે મળવાનો મોકો મળ્યો એના માટે હું સૌ અને રાજુભાઈને ખૂબ ખૂબ આભારી છું કે આ માધ્યમથી આપણે બધાને સાથે ભેગા કર્યા. ખૂબ મજા આવશે, ક્રમશ આપણે મળતા પણ રહેશું. શૈલેષભાઈ ને તો અમે કેશોદમાં એમને સરસ રીતે સાંભળ્યા હતા અને કેશોદમાં અમે બધા ભેગા થયા હતા, એટલે આ રીતે ખૂબ મજા આવે છે અને એમ લાગે છે કે જૂની વાત પુનઃ આપણે બધી સાથે લઈને નીકળીએ તો ચોક્કસ આપણે પરિણામલક્ષી બનશું. બીજા તબક્કામાં આવશે ત્યારે આને માટે મેં જે કંઈ થોડી કાર્યવાહી મારા દ્રષ્ટિમાં જે છે એ આપને હું જણાવી. સર્વ જ્ઞાતિજનોને જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. હું અનિલ મહારાણીદાસ બુદ્ધભટ્ટી, મૂળ વતન અમારું જૂનાગઢ, હાલ અત્યારે 2007 થી અમદાવાદ સ્થિત છું. એલઆઈસી ઓફ ઇન્ડિયામાં મેનેજર ક્લેમ્સ તરીકે હાલ કાર્યભાર સંભાળી રહ્યો છું અને
રિટાયરમેન્ટ ને હવે 6 મહિનાની વાર છે. મારા પપ્પાનું નામ મહારાણી વૈદરાજ મહારાણીદાસ ગોરધનદાસ બુધભટ્ટી, વૈદરાજ તરીકે એ વધારે જાણીતા હતા. અને જૂનાગઢ હતો ત્યારે જૂનાગઢ યુવક મંડળમાં હું ખજાનચી, મંત્રી, સહમંત્રી તરીકે સેવા બજાવેલી છે. અને જૂનાગઢ આસપાસના 27 ગામોના માટે એક સંગઠન કર્યું હતું જેનું નામ જૂનાગઢ ઝોન હતું, એમાં પણ હું ખજાનચી તરીકે સેવા આપેલી છે. આપણી જ્ઞાતિને જે છેલ્લા કેટલાય સમયથી આપણી યોગ્ય લાગણી અને માંગણી છે એના ઉપર વિસ્તૃત રીતે સમયો સમય વિશે વિવિધ સંગઠનોએ જે પણ પ્રયત્ન કર્યા છે એને અમારું અનુમોદન છે. અને સરકારે આપણી લાગણી સ્વીકારવી જોઈએ એવી ભાવના છે. ફરીથી પણ આ તબક્કે જે કંઈ પ્રયત્નો થયા છે એ સરકાર આપણી રજૂઆત સાંભળે અને એનું એક સરસ મજાનું ફળશ્રુતિ રૂપી ઓબીસીમાં આપણી જ્ઞાતિને માન્યતા મળે એવી સર્વે જ્ઞાતિજનો સાથેની જે લાગણી અને માગણી છે એમાં મારો સુર પુરાવું છું અને અનુમોદન આપું છું. ઈશ્વર સૌ આપણા સર્વેના આ શુભ પ્રયત્નને ફળદાયી બનાવે એવી અને આ એમની કૃપા વરસાવે એવી સર્વેને શુભકામના. થેન્ક યુ અનિલભાઈ. હવે નેક્સ્ટ આમાં દીપા લાલાણી લખેલું છે, સાહેબ આપનો પરિચય આપશો. મારું નામ ભરત લાલાણી છે, હું અમદાવાદમાં રહું છું. છેલ્લા 10 વર્ષથી હું અમદાવાદમાં રહ્યો, તે પહેલા હું આણંદ રહેતો હતો. સંભળાય છે ને અવાજ? હા આવે છે. 10 વર્ષથી હું અમદાવાદની અંદર છું, તે પહેલા આણંદ રહેતો હતો. અને આણંદમાં હું જયારે જનસંઘ વખત 1980માં જયારે ભાજપની સ્થાપના થઈ ત્યારે આણંદ શહેર ભાજપનો પ્રથમ મહામંત્રી હતો, 2 વખત બોમ્બે ટાઉન મહામંત્રી હતો, 2 વખત હું પ્રમુખ તરીકે રહ્યો હતો. અને જાયન્ટ્સ ઇન્ટરનેશનલ નામની સંસ્થા રોટરી ને જીસીસ ને ચાલે છે એમ, જાયન્ટ્સ ઇન્ટરનેશનલની અંદર જાયન્ટ્સ ગ્રુપ આણંદનો ફાઉન્ડર પ્રેસિડેન્ટ હતો અને ત્યારબાદ ફેડરેશન વાસી છેલ્લે એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરેલું. અને તે વખતે મેં જામનગરની પણ મુલાકાત લીધી હતી એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે. આણંદ વાસણ વેપારી મહાજનનો મંત્રી તરીકે રહ્યો હતો અને છેલ્લે 15 વર્ષ સુધી પ્રમુખ તરીકે રહ્યો હતો. આણંદ નાગરિક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં ડિરેક્ટર તરીકે રહ્યો હતો. આ વિવિધ ક્ષેત્રે કામ કરેલું. પણ સમસ્ત કંસારા સમાજની અંદરથી જે ઓબીસીની વાત હતી એમાં ત્યાર પછી હું છેલ્લા 2017થી હું જોઈન થયો છું અને બાબતની કામગીરી કરી છે. આજે શ્રી રાજુભાઈ સાથે રૂબરૂ વાતચીત કરી અને ખૂબ જ આનંદ થયો. એમને ભાઈ પાયા હતા ત્યારે રૂબરૂ વાતચીત કરી ખૂબ આનંદ થયો. અને એ બાબતમાં જે કંઈ કાર્યવાહી કરી હતી હું તમારી સાથે જ છું, એમાં કોઈ મિટમેક છે નહીં. અને જે રીતે જે પાણીએ મગ ચડે એ રીતે આપણે ચડાવવાના છે અને આપણું કામ સફળ મળે એ ઈશ્વરને પ્રાર્થના. મારું કંસારા સોનિક જ્ઞાતિ છે, એના સેક્રેટરી તરીકે છું, સાથે સાથે ગવર્મેન્ટ જોબમાં હતો અને 31 જાન્યુઆરી હમણાં જ રિટાયર થયો છું. હાલમાં મેઇન બેઝ મારું જે છે એ મેડિકલ ગ્રાઉન્ડ ઉપરની સેવા કરવાનું છે, જેમાં અત્યારે ઓલ ઇન્ડિયા મારું કંસારા સોનિક જ્ઞાતિ મેડિકલ કાયમી ફંડ સમિતિના ચેરમેન છું. અને ભુજ મધ્યે અમારી ભુજ મારું કંસારા સોનિક જ્ઞાતિ મેડિકલ કાયમી ફંડ સમિતિ ચાલે છે, એના પણ સેક્રેટરી તરીકે છું. સમાજની અમારા 2 અલગ અલગ ટ્રસ્ટો છે, એ 6 ટ્રસ્ટો સાથે જોડાયેલો છું. અને એ ઉપરાંત અમારા યુનિયનોમાં ગુજરાત લેવલે પણ મેં હોદ્દેદાર તરીકે કામગીરી કરેલ છે. અને હાલમાં આ
જે અનામત માટે મેં જે સહન કર્યું છે એ મને ખ્યાલ છે કે મારી સાથે જોઈન્ટ થનાર મારે મારી પાસેથી હાજર રિપોર્ટ લખાવનાર એ ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી થઈ અને રિટાયર થઈ ગયા છે અનામતના કારણે. જ્યારે આપણે આજે એ અવિરત રે જેમાં હું ભૂત બારુકંસરા સુનિક નાથી વતી આપણે સંપૂર્ણ સહયોગ આપીશ અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે માં હું મારી હાજરી પુરાવી પ્રત્યક્ષ હાજરી પુરાવી અને આપણે ઉપયોગી થઈશ. આભાર, મને સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હેલો, સંભળાય છે હવે કમ્પ્લીટ? અમદાવાદથી એક કોર્પોરેટર છું. 2010-15 માં કોર્પોરેટર રહી ચુકેલી છું બીજેપી થી અને અમદાવાદના હું એક કારોબારી સભ્ય છું અને હાલમાં હું જે જનસંખ્યા નિયંત્રણ કાનૂન લાગુ કરવાનો છે એમાં હું ગુજરાત પ્રદેશ મહાસચિવ તરીકે સેવા આપી રહી છું, જે મારી દિલ્હીથી નિયુક્ત થયેલી છે. અને બીજું કે હવે આપ એક આવેદન સરસ આપણે સમાજ માટે બધું કરી ગયા છીએ તો હું આ બધું જોતી રહું છું. તો હું આપને કહું કે આપણે એકવાર બધાનો અભિપ્રાય લઈ અને અમુક જે મર્યાદિત લોકો માટે થઈને સૌથી પહેલા આપણે રાજ્યપાલ જોડે જશું એ મારો એક અભિપ્રાય છે. મારા જે કહેવાય ને કે મારા પોતાના અનુભવ પ્રમાણે અને સીએમ સાહેબ જોડે તો હું જાતું છું, અવારનવાર વાત કરેલી છે પણ હવે નેક્સ્ટ કાલ ખબર પડે છે કોણ સીએમ સાહેબ આવે છે તો આપણે ત્યાં પણ જઈએ. બાકી સર્વજ્ઞાતિઓ માટે હું હાલ હર વખત અને હર હંમેશ માટે તત્પર છું. કોઈ સેવાકીય પ્રવૃત્તિ હશે તો પણ અને બીજી રીતે હું લાગણી છે મારી કે હું સમાજ માટે મારાથી જે થશે યોગદાન યોગદાન ચંદ્રકાંતભાઈ કંસારા આપનો પરિચય આપશો. લગભગ અવાજ નથી પહોંચતો એમને તો હું જીતેન્દ્રભાઈ સંઘવીને વિનંતી કરીશ આપનો પરિચય આપશો. એમને પણ અવાજ નથી આવતો. ઓકે, લલિતભાઈ બેંગ્લોર થી આપનો પરિચય આપશો. લલિતભાઈ ગુજરાતી. જય શ્રી કૃષ્ણ બધાને. સર્વ જ્ઞાતિના વડીલોને મારા પ્રણામ. હું મૂળ જામ ખંભાળિયાનો, અમારા મોટા કુટુંબનું નામ વલ્લભદાસ મૂળજી વીરજી જેતપુરવાળા, બેંગ્લોરમાં 21 વર્ષથી રહું છું. બાળપણથી એક સ્વયંસેવક, વોઇસ ઓફ સ્પેશિયલી એબલ્ડ પીપલ નામની સંસ્થાનો ઇન્ટરનેશનલ કોમ્યુનિટી આઉટરીચ કન્વીનર,
આરએસએસ માં ધર્મ જાગરણ નામની જે શાખા હોય છે એનો બેંગ્લોર નોર્થ નો સંયોજક, મોદી બ્રિગેડ બેંગ્લોર નોર્થ સંયોજક, યુથ ફોર નેશન એ યુવાનોની સંસ્થા છે એનો કર્ણાટક સ્ટેટનો મીડિયા સ્પોક્સ પર્સન, વિરાટ હિન્દુસ્તાન સંગમ નામની ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીના પ્રમુખ સ્થાને સ્થપાયેલી સંસ્થાનો બેંગ્લોર નોર્થનો સંયોજક, આ રીતે અનેક પ્રકારની ધાર્મિક સામાજિક સંસ્થાઓ સાથે ઈશ્વરની કૃપાથી અને તમારા બધા વડીલોના આશીર્વાદથી સેવા કરવાનો મોકો મળ્યો છે. 2014માં મોદી સાહેબે ખબર નહીં શું કામ પસંદ કર્યો પણ ભારતના શ્રેષ્ઠ 30 સ્વયંસેવકોમાંથી એક શ્રેષ્ઠ સ્વયંસેવક તરીકે મને પણ પસંદ કરેલો અને મોદી સાહેબ સાથે એક દિવસ એમની પાસેથી તાલીમ લેવાનો મોકો મળેલો અને ત્યારબાદ જે કંઈ થઈ શકે એની પહેલા અને ત્યારબાદ પણ જે કંઈ થઈ શકે એવું આપણી કક્ષાએ કરીએ છીએ. પણ હાલની રાજકીય સ્થિતિને જોતા અને આપણો જે મુખ્ય મુદ્દો છે ઓબીસીમાં અનામતની માંગણી અંગેનો, તો એના માટે હું આશાવાદી બહુ છું. પણ હવે જે રાજકીય પરિસ્થિતિ ખાસ કરીને આજે જે ઢોળાઈ ગઈ છે એના માટે મને એવું લાગે છે કે આવતા 2-3 મહિના સુધી તો નવા ચીફ મિનિસ્ટર જે આવશે એને બધું સમજતા અને સંભાળતા જ 2-3 મહિના તો થઈ જશે. એટલે આવતા 6-1 મહિના સુધી રાજકીય રીતે કંઈ આમાં આગળ વધે એવું મને અત્યારે દેખાતું નથી. અને પંચ, આપણું જે ઓબીસી માટેનું પંચ જે છે એના એ બેનનો જે અહેવાલ હતો એ અહેવાલને જો કાયમી રાખવામાં આવે તો એ પ્રમાણે એ બેને આપણે ઓબીસીમાં સમાવવાને લાયક એમ કહી દીધેલું. એટલે હવે ફરીથી જો નવું અંચ નિમવામાં આવે અને એ નવું અંચ ફરીથી બધો સર્વે કરે તો આપણી જ્ઞાતિને ઓબીસીમાં સમાવવા માટેના પગલાને આગળ વેગ મળે. એટલે રાજકીય નેતાઓ સાથેના આપણા જે કોઈ વડીલો છે એ અને આપણે બધા સહિયારો પ્રયાસ કરીને ફરીથી એક નવું પંચ નિમવાની માંગણી કરવી જોઈએ અને આપણને તો ઓબીસીમાં જે આપણો માર્ગ જે છે આગળ વધે એવું મારું માનવું છે. અને એ દિશામાં રાજુભાઈએ આ બહુ સરસ વોટ્સઅપ ગ્રુપ શરૂ કર્યું અને આપણે બધા પ્રકારના કંસારા જ્ઞાતિજનોને સાથે મળવાનો લાભ મળ્યો એ માટે રાજુભાઈનો અને બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. લગભગ અવાજ નથી આવતો તો હું પ્રણવભાઈ વિનંતી કરીશ આપનો પરિચય આપશો. પ્રણવભાઈ લગભગ એમને કનેક્ટિવિટી નો ઇશ્યુ છે તો હું ચંદ્રશેખરભાઈ બુદ્ધ ને વિનંતી કરીશ આપનો પરિચય આપશો. દેવભૂમિ દ્વારકા તાલુકા જિલ્લાના હું ચેરપર્સન તરીકે ફરજ બજાવું છું અત્યારના ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન તરીકે. અને ઓબીસી બાબતની રજૂઆત છેલ્લા મેં 15-20 વર્ષ પહેલા કરેલી હતી અને 20 વર્ષ પહેલા કોઈ રિસ્પોન્સ જાજો નહોતો મળ્યો. ફક્ત 50% લોકો એ પણ ફોર્મ નહોતા ભરાણા. એટલે પછી
પ્રકરણ 4-5 વર્ષમાં આગળ દપાયું હતું અને ફોમ્પળ ભરાયા હતા જેટલા બને એટલા, પણ અમુક જ્ઞાતિ તરફથી વાંધો આવતા પછી પ્રકરણ આગળ હાલ્યું નહોતું અને પછી અમે સ્ટોપ કરી દીધું હતું. હવે જો નવી રાજકીય પરિસ્થિતિમાં શું ગવર્મેન્ટ કાયદો ઘડે છે એ ઉપર આપણે આગળ વધી શકાય. બસ થેન્ક યુ વેરી મચ. ને બીજું મારા જેવું કંઈ કામકાજ હોય રાજકીય તો પણ મને જણાવશો. શ્રી અતુલભાઈ સોની. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ. હા જી. હા, હું અમદાવાદ છું. કચ્છી મારુ કંસારા સોની જ્ઞાતિના મંત્રી તરીકે બે 16 વર્ષ છું. એ ઉપરાંત ઓલ ઇન્ડિયા કચ્છી મારુ કંસારા સોની જ્ઞાતિનું જે મહામંડળ છે એમાં પણ સેક્રેટરી રહી છું. સમસ્ત કંસારા સમાજ સાથે બી કારોબારી સભ્યમાં તરીકે જોડાયેલો છું. આમ અનેક નાની મોટી પ્રવૃત્તિઓમાં જઈએ છીએ. એ ઉપરાંત તમામ જ્ઞાતિ સાંકળી દેતું જ્ઞાતિ સેતુ મેગેઝીન અમે ચલાવીએ છીએ. જ્ઞાતિ સેતુ મેગેઝીન મારફતે આપણે મીડિયા મારફતે કામ બી કરી શકીએ તો એમાં ક્યાંય બી આપણી જરૂરિયાત હોય તો એ કરી શકાશે. અનામત બાબતમાં આપણા વિચારો આપણે પ્લેટફોર્મ તરીકે પણ અમે હું આપણે તમને વિનંતી કરું છું કે આપના વિચારો જો અમને આપીશું. જ્ઞાતિ સેતુ આપણો એક મેગેઝીન છે જેની 1000 વધારે કોપીઝ અત્યારે જઈ રહી છે સમાજમાં અલગ અલગ જગ્યા ઉપર, જુનાગઢ છે, કચ્છ છે, બીજા બધી જગ્યાએ. તો એ એક મીડિયાનો બી આપ ઉપયોગ જયારે બી કરવા ઈચ્છો ત્યારે એવરીબડી ઇઝ વેલકમ. અને તે સિવાય હું મારો પરિચય કરું તો હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક સિનિયર અધિકારી તરીકે હમણાં રિટાયર થયેલો છું. સોનલબેન સાથે બી કામ કરવાનો મોકો મળેલો છે. અને આ સિવાય હમણાં અનામતનો જે પ્રશ્ન છે એ હાથ પર લેવાનું જે શરૂઆત થઈ છે તો એની મારી શુભેચ્છા છે. અને કોઈ બી તબક્કે ક્યાંય બી મારું કામ જરૂર પડે સાથે છું. કચ્છી મારુ કંસારા સોની સમાજ બી આપણી સાથે છે અને જયારે બી કોઈ જરૂર પડશે તો આપણે દરેક સ્ટેપમાં સાથે રહીશું. ધન્યવાદ. શ્રી મનીષભાઈ કંસારા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મનીષભાઈ. સર્વે જ્ઞાતિ ભાઈઓને મારા ઘણા જ સ્નેહપૂર્વક જય શ્રી કૃષ્ણ. સમસ્ત કંસારા સમાજમાં અત્યારે હું ખજાનચીના હોદ્દાએ છું અને શ્રી સૌરાષ્ટ્ર મારું કંસારા મંડળ અમદાવાદમાં હું મંત્રીના હોદ્દાએ છું. ઓબીસી માટે જે અત્યારે સમસ્ત કંસારા સમાજમાં જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમાં હું છેલ્લા 17 વર્ષથી જોડે છું અને સુજ્ઞાબેનની જોડે હું ભરતભાઈ શેઠને બધા અસંખ્ય વખત એમને મળેલા છીએ. અને અમદાવાદમાં સર્વેનું સર્વે જે થયા એમાં દરેક કાર્ય સર્વેમાં દરેક કર્મચારીઓ જોડે હું રહેલો છું. ક્યાં ક્યાં સુધી અત્યારે બધું સર્વેનું કાર્ય ચાલ્યું દરેક વખતે જોડે જ હતો અને હજી પણ જ્યારે ગાંધીનગરથી જ્યારે રિક્વરમેન્ટ આવે છે ત્યારે જવાબ આપવા માટે જતા હોઈએ ત્યારે કે અત્યારે રાજેશભાઈ આપણી જોડે નથી તે એક્સપાયર થઈ ગયા કોરોના કાળમાં, પણ ભરતભાઈ, રાજેશભાઈ, બટુકભાઈ બધાની જોડે હું ઘણી વખત ગાંધીનગર ગયેલો છું અને ભવિષ્યમાં પણ જો જરૂર પડશે તો હું આપની જોડે છું. હું આવીશ આપની જોડે. આભાર. શ્રી પ્રફુલ્લભાઈ છત્રાળા. ક્યું સી આપણે આ બંને પે મજબૂર કર રહ્યા એસા ક્યા કહે દિયા જો સી ખુદ વ્યક્તિ કરિયા નજર આવે. પ્રફુલ્લભાઈ છત્રાળા. રૂપેશભાઈ પરમાર. હેલો. જય શ્રી કૃષ્ણ. હું રૂપેશભાઈ પરમાર, પ્રમુખ મારું કંસારા યુવક મંડળ અને કંસારા સેવા બંને જવાબદારી અનાવત આવેદક સમિતિ નું જે કઈ કાર્ય છે એ કાર્યને અમારા મંડળ તરફ વિપુલભાઈ વિપુલભાઈ અવાજ માઇક મ્યુટ છે તમારું, માઇક ચાલુ કરજો.
હેલો અવાજ આવ્યો સર આવી ગયો હેલો હેલો અવાજ આવ્યો હા જી સર આવી ગયો અત્યારે હું ભાવનગર એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું ભાવનગરમાં અને અમારી એક ગુજરાતી કંસારા જ્ઞાતિમાં અત્યારે સલાહકાર છું અને અત્યારે હમણાં ઉખલ્લા મંદિરની અત્યારે જે મીટિંગ ને એ બધું છે એ હેન્ડલ કરીએ છીએ વાત એવી છે કે છેલ્લે ઘણા સમયથી આ લગભગ 17-18-20 વર્ષથી સોનિયાબેન ગોખાણીની સાથે આપણે બધું કન્ફર્મેશન ને બધું કર્યું હતું છેલ્લે અટક્યું છે ક્યાં એ એક સવાલ છે સાહેબ મારો અને પોલિટિકલ લેવલે જે અટકતું હોય ત્યાં આપણે એને પુશઅપ કરીને આગળ ચાલીએ છીએ થેન્ક યુ વિપુલભાઈ શ્રી રામજીભાઈ બારમેડા હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું રામજીભાઈ બારમેડા મારું મૂળ વતન નખત્રાણા તાલુકો નેત્રા ગામ હાલે જેતપુર મારું બિઝનેસ સન્માઇકા હાઉસ અને હાલમાં કેશોદ પંતારા જ્ઞાતિ અને સહકાર મંડળીમાં કારોબારી સભ્ય અને જૂનાગઢ શૈલેષ બારમેડાભાઈ સાથે અને જેતપુર યુવક મંડળ અને ઉપપ્રમુખ જેતપુર કંસારા સમાજ ધન્યવાદ થેન્ક યુ શ્રી પ્રફુલ્લભાઈ છત્રાળા આવી ગયા પ્રફુલ્લભાઈ છત્રાળા શ્રી કિરીટભાઈ કોટડિયા શ્રી કિરીટભાઈ કોટડિયા સર્વેને જય શ્રી કૃષ્ણ ધવલ કંસારા કેશોદ થી મારું કંસારા યુવક મંડળ કેશોદ માં પ્રધાનતિની ફરજ બજાવું છું અને કંસારા સેવા સમાજ પાસે થોડીક ક્ષમા માંગુ છું આજે ઋષિ પાચમ હતી તો થોડુંક ઓફિસે વર્ક ને હિસાબે મને લેટ થઈ ગયું આવવામાં કોઈ વાંધો નહીં આપણે કન્ટિન્યુ કરો ખૂબ જ સરસ મુદ્દો રાજુભાઈ આપણે લીધો છે અને આનાથી આપણા સમાજના ઘણા લોકોને આનો ફાયદો મળશે અને સર્વે સાથે રહી અને આ એક ઝુંબેશ વ્યવસ્થિત ચલાવવાની જરૂર છે જેથી કરીને વહેલી તકે અનેક રાજ્યની જેમ ગુજરાતમાં પણ આપણી જ્ઞાતિનો ઓબીસીમાં સમાવેશ થઈ જાય ઘણા મહાનુભાવો મને દેખાય છે આમાં જોડાયેલા છે ડોક્ટર શૈલેષભાઈ બારમેડા છે હેમેન્દ્રભાઈ છે આપ તો આપણે ટીમથી કામ કરવાનું હવે હું શ્રી કંસારા શાંતિલાલ આભાર આપે મને આમથી અંદર જોડાણો અને આ સમાજની શું એના માટે આપનો આભાર માનું છું પ્રથમ હું નાના ગામડાની અંદર ઉછેર રહેલો છું અને 40 વર્ષની ઉંમરથી કંસારા સમાજની સેવા માટે જોડાવેલો છું ઝાલાવાડ ગુજરાતી કંસાર જ્ઞાતિ વિદ્યુત સંસ્થામાં એના કારોબારી મેમ્બર તરીકે છું ઝાલાવાડ ગુજરાતી કંસાર જ્ઞાતિ સમૂહ લગ્ન ટ્રસ્ટના હાલ પ્રમુખ તરીકે છું કંસારા
સેવા ટ્રસ્ટ કે જે મૃત્યુ પામનાર ના વારસદારને 1,80,000 માતબર રકમ આપી છે એ ટ્રસ્ટની અંદર હું સલાહકાર બોર્ડની અંદર છું અને સમજ કંસાર સમાજની અંદર પણ મારી સેવાઓ આપેલી છે. હમણાં કોરોના કાળમાં આ ડિસેમ્બર ગઈ સાલ આગલી સાલ જેટલા આપણા જ્ઞાતિજનો જે અવસાન પામેલા તેની જે કંઈ માહિતી આવી છે એ બધાને મારા ગુજરાતી કંસાર જ્ઞાતિ સમૂહલગ્ન ટ્રસ્ટના નેજા નીચે દરેકને શ્રદ્ધાંજલિ હૃદયપૂર્વક આપવામાં છે. ગમે તેમ કોઈ પણ ગોળ ઘટક હોય પણ તે આપણા જ્ઞાતિજનો જ છે, આપણા કંસારા ભાઈઓ છે, તેના માટે દુઃખ પ્રગટ કરેલું છે. બીજું ઓબીસીની વાત, ઓબીસી માટે નટુભી ખાખીએ જે ઓબીસીના માટે આજે ચળવળ ચલાવી હતી એ અત્યારે સમજ કંસાર સમાજ દ્વારા ચાલે છે, ક્યાં અટકી છે? પણ આજના સમયની અંદર પેપર વેઇટ હોય તો જ આ ગવર્મેન્ટ કામ કરે છે, નકર કરતી નથી, આવું મારું માનવું છે. બીજું કે આપણે અલગ અલગ ઘોળ અત્યારે જે આપણે સમાજની વાતો કરી છીએ આપણે કે આ ઘોળે આપ્યું આ ઘોળે ભેગું, પણ દરેક જિલ્લા દરેક ગામ દરેક ઘોળ કટક સમસ્ત કંસારા સમાજના નેજાની નીચે જો આ કાર્ય પ્રવૃત્તિ આગળ ધપાવશે તો આપણે વધારે સફળ થઈ શકશું. પણ સમસ્ત કંસાર સમાજની અંદર આજની તરફ ઘણા ગામો ઘણા ગોળ ઘટક અંદર ભળેલ નથી, કાં તો કોઈને માહિતી નથી, કાં તો સમાજમાંથી આપતા નથી, આવું મારું માનવું છે. એ સિવાય જ્યારે બિન અનામતની અંદર આપણને દાખલ કરવાના હતા અને સરકારને જે ઠરાવ બહાર પડ્યો તેની અંદર આપણા કંસાર જ્ઞાતિનો સમાવેશ હતો નહીં, એ મારા સાંભળવામાં આવ્યું. એટલે આપણે કેશુદા રૂપેશભાઈ પરમાર, સુરેશભાઈ ગોરખિયા, હું શ્યામલાલ કંસારા અને ભાઈ ગુણવંતભાઈ ખાખી, ભરતભાઈ લાલાણી આ બધા જે રૂપાણી સાહેબની ઓફિસમાં ગયા હતા અને ત્યાં ગઈ રજૂઆત કરી, ઊભા ઊભા ગુણવંતભાઈ ડેલાવર અમે ત્યાંથી ફોન કર્યો અને ગુણવંતભાઈ ડેલાવરે ત્યાં આગળ વણઝારા સાહેબને ફોન કર્યો અને ઊભા ઊભા આ ઠરાવ પાસ કરાવેલો. જેને આ ઠરાવ પાસ કરવા માટે જે લોકોએ મહેનત જીયા છે એને જસ દેવાના બદલે આ સમસ્ત કંસારા સમાજના લોકો કે જેને હોદ્દાનો જ રૂપ છે અને પાછળ જે કે અમે તે જીએસટી માટે ગયા હતા અને અમે આ બધું પાસ કરીને આવ્યા, આ બધું અત્યારે પ્રવૃત્તિ ચાલી રહી છે, આ પ્રવૃત્તિ બનતા અને ફક્ત અને ફક્ત સમાજનું હિત જોવામાં આવે તો જ આપણો સમાજ આગળ આવશે એવું મારું માનવું છે. ઉત્કર્ષ સમાજ ઉત્કર્ષ સેવા સંસ્થા ચાલુ થઈ છે જે બહેનોની છાત્રાલય માટે થઈ છે, પણ નાણાકીય ભંડોળના અભાવે અમદાવાદની અંદર આપણી કન્યા છાત્રાલય આપણે ચાલુ નથી કરી શક્યા, એ આપણે શરમની બાબત છે. જો આપણા દરેક ગોળ ઘટકો ફંડ ફાળો એકઠો કરીને પણ જો કન્યા છાત્રાલય અમદાવાદ ચાલુ કરશે તો ઘણું યોગ્ય લાગશે. બીજા નંબરે આ ઓબીસીના કારણે મારો ભાણો હમણાં એને પોસ્ટ આપી, ડીવાયએસપી પોસ્ટ આપી, જે કલેક્ટરની પોસ્ટમાં આવ્યો હતો પણ ઓબીસીના કારણે કલેક્ટરમાં નામ મૂક્યો અને ડીવાયએસપી પોસ્ટમાં મૂક્યો, તો જ આપણે સૌ જો ભેગા થશું તો ધારેલું કામ કરી શકશું. પણ આપણી વસ્તી ઓલ ગુજરાતની અંદર ફક્ત 60-70 હજારની વસ્તી છે, આપણે કંઈ પાટીદાર નથી કે એ આપણી એક શહેર જેટલી આપણી વસ્તી નથી કે આપણે 1,000 જંડોળીને કામ ધંધો મૂકી અને આપણા 90% જ્ઞાતિજનો ગરીબ છે કે જો રોજનું લાઈન રોજ ખાવાર એમ કહ્યું તો ચાલે. તવંગરો છે પણ તવંગરો જો એ ભામાશા બની જાય તો આપણી કોઈ પ્રવૃત્તિને વાંધો આવે એવો નથી. હું મારા 40 વર્ષની પ્રવૃત્તિ સમૂહ લગ્નની અંદર હું 27 વર્ષથી જોઈન છું, વિદ્યુત સંસ્થાની અંદર 25 વર્ષથી જોઈન છું, સમસ્ત કંસાર સમાજની અંદર 4 ટર્મથી રહેલો હતો. આ ગઈ ટર્મમાં હું નહોતો રહ્યો કારણ કે અંદર દખાટેક જેવું લાગ્યું હતું એટલે હું નહોતો રહ્યો. મેં ઓપન કહી દીધું હતું કે એક નાતીના એક ગોળના અંદર બજારનો ધંધો કરશો નહીં, મેં ઓપન આ વાત કરેલી હતી અને આ જાહેરમાં કહું છું. હું કોઈની શરમ રાખતો નહીં, જેવું હોય મોઢે સ્પષ્ટ વક્તા છું. આપનો આભાર. કંસારા કમલેશભાઈ, હું પહેલા કરું વાત કે મારે 2015 આરએસએસ થી થયું હતું, સંઘમાંથી, અને પ્રથમ વાર એસએસ
અત્યારે મારી પ્રવૃત્તિ જોઈને મને યુવા મોરચા ડીસા શહેરમાં મહામંત્રી તરીકે પોસ્ટિંગ આપી છે અને 2019 આઈટી સેલનું કેન્દ્રની અંદર ટોપ 100 માં મારું અવાજ કપાય છે થોડો, તો વિડિયો બંધ કરી દો. જો ને જે મને કુળ આવે એમ કઈ ક્લિયર આવે તો મજા આવશે. હેલો, અવાજ આવે છે? હા જી. હા, 2019 જયારે મોદી સાહેબ નું ઇલેક્શન હતું ત્યારે ટોપ 100 માં આઈટી સોશિયલ મીડિયા નો કેલેન્ડર હતા એમાં મારો નંબર આવ્યો. અવાજ કપાય છે. હવે આવે કપાય છે? કપાય છે, થોડું નથી ફાવતું મને એમ છે, કઈ કા ટાવર માં આવી શકાય એવું કઈ હોય તો એમ કે. હવે આવે છે? હા જી. હા, જ્ઞાતિજનો માટે કામ જોયો. ભરતભાઈ તમારું માઇક બંધ કરજો ને. હા જી કમલ ભરતભાઈ, માઇક મ્યુટ કરજો ને આપનું. હા જી કમલેશભાઈ, જી બોલો. હલો, અવાજ આવે છે? હા, આવ્યો અવાજ? હા જી જી. અને અત્યારે મારા લાયક કઈ પણ કામકાજ હોય તો તમે મને જણાવી શકો છો અને હું સમાજ માટે કઈ પણ કામકાજ કરવા માટે તૈયાર છું. થેન્ક યુ. સંદીપભાઈ પરમાર. બોલો. આવો ભાઈ, હેલો. એ સબસે પહેલે બોલો રાજીભાઈ. સંદીપભાઈ આપનો પરિચય? જામનગર થી બોલું છું. આવે છે અવાજ? હા જી, થોડો કપાઈ ને આવે છે પણ આવે છે. એક મિનિટ, એક મિનિટ. હા જી, વિડિયો ચાલુ કરજો સાહેબ. ઓકે. હા એ બરાબર. હા જી. હા, બધાને મારા જય શ્રી કૃષ્ણ. હું જામનગર કેળવણી મંડળ માંથી અત્યારે મંત્રી ના હોદ્દા ઉપર છું. અહીંયા અમે આ બાબત અમે મિટિંગ કરેલી હતી અને ઘણો પ્રતિસાદ અહીંયા મળેલો. અમે એવું ઈચ્છું છે કે હજી છે ને આમાં ઘણા બધા જો વધારે જોઈન્ટ થશે ને તો કામ કરવું બહુ સરળ અને સહેલું થઈ પડશે. બીજું, અહીં જામનગરનું કંઈ પણ કામકાજ હોય તો મને જાણ કરતો. બોલો રાજી. થેન્ક યુ. ધર્મીનભાઈ ગુજરાતી. શ્રી ધર્મીનભાઈ ગુજરાતી, અવાજ આવે છે સાહેબ? તમારો કેમેરા નો એંગલ બદલો. હા, ઓકે ધર્મેન્દ્રભાઈ. હું ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન માં જોબ કરું છું, ભાવનગર માં કંસારા જ્ઞાતિ માં સભ્ય છું. ખાલી મારું એવું કેવું છે કે આપણા સમાજના યુવાઓ જો ટેકનિકલ માં આગળ વધે તો એને ઓબીસી નો બી લાભ મળશે
અને બીજો ભી ઘણો જોબ માં ફાયદો થઈ શકે અને જ્ઞાતિ આગળ વધી શકે એમ છે. થેન્ક યુ ધર્મેન્દ્રભાઈ. અચ્છા, કોઈ મારા ધ્યાનમાં ના હોય, હેમલભાઈ ના ધ્યાનમાં ના હોય, બાકી હોય તો જરા જણાવશો. પ્રફુલભાઈ ચિત્રડા હમણાં જોઈન થયા, આની પહેલા પ્રફુલભાઈ નું નામ લીધું હતું ને, પ્રફુલભાઈ હમણાં જોઈન થયા છે. પ્રફુલભાઈ પ્રફુલભાઈ આપનો પરિચય આપશો. આઈ થિંક મને એમ જે અવાજમાં થોડીક તકલીફ પડે છે. પ્રફુલભાઈ તમારો માઇક અને વિડિયો બે બંધ લાગે છે. હલો હા ચંદ્રકાંતભાઈ. અચ્છા, હવે મને ચાન્સ આપે તો ખરો, તો આ જે મિત્ર છે ને આપ્યો પછી મને લેજો. હા ચંદ્રકાંતભાઈ તમે બોલો, કારણ કે એ સેટ થાય છે પ્રફુલભાઈ ત્યાં સુધી. ચંદ્રકાંતભાઈ આપ જ વાત કરો. અચ્છા, હવે સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. હવે હું મૂળ નડિયાદનો છું, રિટાયર્ડ મામલતદાર છું, અને સમાજના નડિયાદની સમાજની ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું. અને ઓબીસીની જે વાત કરીએ તો 1997માં ખાતી સાહેબે ઓબીસીના સ્વપ્ન સાથે સમાજની રચના કરેલી. પણ મારે દુઃખ સંપને કારણે 22 વર્ષ સુધી અનસોલ્વ રહ્યો છે. સમાજ કંસારા સમાજ મારફતે જયારે આ શરૂઆત થઈ, સર્વે થયો, ત્યાં કેટલાક ગામોએ એમની માનસિકતા એવી છે કે ઓબીસી એટલે આપણે ભેડિયા ભંગિયા ને એવું ગણાશે, એટલે આપણે ઘણા પછાત. એટલે પાયાનો પ્રશ્ન એવો છે કે સ્થાનિક જ્ઞાતિ પંચો અથવા તો સ્થાનિક જે તે ગામ વાળા પોતાના ગામો જાગૃત. કારણ કે હું તો લગભગ આ સમાજ કંસારા સમાજ સાથે જોડાયેલો છું, અને એનાથી આગળ કહું કે મારી ફરજ દરમિયાન સરકારી કર્મચારીઓની રિક્રુટમેન્ટ નું ટેબલ મેં 5 વર્ષ સંભાળ્યું છે. અને આ જે ઓબીસી ને આ રિઝર્વેશન ની વાત છે, મેં પ્રેક્ટિકલ અનુભવ કર્યો છે. અને ઓબીસી નહી હોવાથી કેટલાય માણસો આપણા સમાજના કોમ્પિટન્ટ માણસો એના ભોગ બન્યા છે ઓબીસી ને કારણે અથવા તો રિઝર્વેશન ને કારણે. જો ઓબીસી વેળાસર મળી હોત તો આવો અન્યાય ના થયો હોત. એટલે પાયાની વસ્તુ એ છે કે સમસ્ત કંસારા સમાજે આજ દિન સુધી સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે ને કરી રહ્યા છે, પરંતુ આંતરિક વિગ્રહને કારણે આપ અને બે વાંદરા અને બિલાડીની વાત છે એ રીતે અત્યારે જે પંચ છે એ કામ કરી રહ્યું છે, અને એનો આપણે 22 વર્ષથી આપણે અન્યાય કરી રહ્યા છે. ફરીથી આ પ્રશ્ન એક મંચ પર બધી જે કઈ સંસ્થા આ સંસ્થાએ આ કર્યું છે, આ સંસ્થાએ નથી કર્યું, આપ એ બધી માનસિકતા દૂર કરી અને એક મંચ પર થઈ અને પહેલા તો પોતપોતાના ઘરો સંભાળી અને પછી પોતાના ગામનું નેતૃત્વ કરે એ મહત્વની વાત છે. બાકી આ વિષય પર
મને બે કલાક આપે પણ તો પણ ઓછા પડે, કારણ કે મેં અનુભવ સિદ્ધ છે. મેં પ્રેક્ટિકલ સરકારી કચેરીમાં આ રિઝર્વેશનનું રિક્રુટમેન્ટનું કામ કર્યું છે, સમાજનું પણ આ કામ કરી રહ્યો છું, ને કેટલાક ઓબીસીને અભાવે જે સફર કરી રહ્યા છે નોકરીમાં, એડમિશનમાં, સરકારી લોનોમાં, એ મેં અનુભવેલું છે ને ઘણા દાખલા મારા નજર સમક્ષ બનેલા છે. એટલે પહેલી વાત, અને આ પ્રશ્ન તો 22 વર્ષથી છે જ, અને આ હમણાં માનનીય વડાપ્રધાનશ્રીએ જાહેર કર્યું કે આ સત્તા જે તે રાજ્ય આપી છે, અને આ અગાઉ પણ આપણે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપણી આંતરિક માત્ર અને માત્ર આંતરિક અને કેટલીક આ વિષય વસ્તુની જાણકારીને અભાવે, અને આ વાત છે સમાજના નીચલા સ્તર સુધી નથી પહોંચી એના અભાવે આ પ્રશ્ન આપણે 22 વર્ષથી સહન કર્યો છે. આ વસ્તુનું પુનરાવર્તન ના થાય અને સમાજમાં પૂરેપૂરી જાગૃતિ આવે એ વધારે જરૂરી છે, અને એવો પ્રયત્ન કરવો જોઈએ. થેન્ક યુ. થેન્ક યુ સાહેબ. એક હવે હું નાનકડી વાત વચ્ચે લઈ લઉં, કારણ કે આપણે જે બધા વાત કરી ને એમાં થોડું કે આપણે સમસ કંસારા સમાજનું નામ ઘણા બધા વક્તાઓએ લીધું, હવે આપણે આ ગ્રુપની રચના શું કામ કરી, જે આપણે નામ આપ્યું એને કંસારા અનામત આવેદન સમિતિ, અને ઈ વોટ્સઅપ ગ્રુપ હેઠળ આપણે બધા જોડાયા. મારો અવાજ આવે છે ને ક્લિયર બધાને? એમ કે તો હું એક નાનકડી વાત કરું તો ગુજરાતમાં આપણે જે એડમિશનની સિસ્ટમ જોઈ છે એ સિસ્ટમ મુજબ આપણે બધી જગ્યાએ અનામતો લાગુ પડે છે, 15%, 7.5%, 27%, ઓકે ડન. લેટેસ્ટ ડેવલપમેન્ટમાં કેન્દ્ર સરકારે 27% ઓબીસી નીટ પીજી અને નીટ યુજી એટલે એમબીબીએસ અને ડોક્ટરમાં માસ્ટરી લેવલમાં આપ્યું. આ 27% અનામત ઓબીસી ને આપવાના કારણે 5,500 સ્ટુડન્ટોને એનો બેનિફિટ મળશે એવી એમને રજૂઆત કરી. આ એક બહુ મોટું ડેવલપમેન્ટ હતું, બરાબર. હવે હું તમને વાત કરું કે મેડિકલમાં એક જ સીટમાં 1 માર્કના ફેરફારથી છોકરાઓને કેટલી તકલીફ પડે છે. ગયા વર્ષની વાત કરું તો આપણી જ્ઞાતિની એક દીકરી, એને ગવર્મેન્ટ કોલેજમાં મળતું હતું જો ઓબીસી હતો, એમને અત્યારે એડમિશન લીધું છે વિસનગરની નૂતનમાં. ગોંડલની દીકરી છે આપણી, વિસનગરમાં એડમિશન લીધું. જો ગવર્મેન્ટમાં મળ્યું હોત એને તો 25,000 રૂપિયા ફી હતી. અત્યારે વિસનગરમાં એમના પાપાને પર યર 7,85,000 રૂપિયા ફીનું બર્ડન આવ્યું છે. નો ડાઉટ ઈડબલ્યુએસ છે એટલે એને લીધે થોડું ગવર્મેન્ટ બેનિફિટ બી મળે છે, પણ તો બી ડિફરન્સ સમજો સાહેબ. એક મેડિકલની સીટમાં એક છોકરો બી એડમિશન લઈ ગયો તો આપણે ઓછામાં ઓછા 20-25 વર્ષની જે કાંઈ મહેનત કરી હશે એ બધી જ સફળ થશે આપણી. એટલે આપણે કોઈ હારી થાકીને રોકાવા કરતા સંઘ તું માગે બઢો હમ તુમારે સાથે, આપણે બધાએ જાજાત રળિયામણા કરીને કામ કરવું જ પડશે. આ એક ક્લિયર ને ફેક્ટ મેટર છે, બરાબર. બીજું હું તમને વાત કરું તો કંસારા જ્ઞાતિની પરિસ્થિતિ એવી છે કે આપણે જોઈએ છે કે વિશ્વકર્મા કુળની જેટલી બી જ્ઞાતિઓ છે બધી ઓબીસીમાં છે, તો આપણી એક જ જ્ઞાતિ કેમ નથી? કુંભાર કયો, કળિયા કયો, લુહાર કયો, બધા જ એમાં છે, તો આપણે નથી, બરાબર. તો એના માટે આપણે પહેલા એલિજિબલ છીએ. બીજું, ઓલ ઇન્ડિયા લેવલે ઓછામાં ઓછા 13 સ્ટેટના તો રજિસ્ટર ગેઝેટેડ નોટિફિકેશન જે આપણી પાસે કે જ્યાં આપણે ઓબીસી છે, જેમાં રાજસ્થાન આવી જાય, મધ્યપ્રદેશ આવી જાય, આપણે નીચે જાવ તો મહારાષ્ટ્ર આવી જાય, બિહાર આવી જાય, તામિલનાડુ લઈ લ્યો, આંધ્રપ્રદેશ લઈ લ્યો. તો આ સંજોગોમાં આપણે એક ગુજરાતમાં જ આપણો અન્યાય શું કામ? આ પેલી ને પાયાની આપણી રજૂઆત છે. હવે વાત રહી સમસ કંસારા સમાજની, તો આ ગ્રુપની આપણે એક્ટિવિટીમાં મેઇન તો શું સમસ કંસારા નામની સંસ્થા છે. સુજ્ઞાબેન પંચ છે ને એવું માને છે કે સમસ્ત કંસારા સમાજ છે ને એમના પ્રમુખ એ આખી જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરે છે, પણ વાસ્તવિકતા અલગ છે. સમસ્ત કંસારા સમાજ નામનું આપણું એક પબ્લિક રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે
જેમાં બધા જ જ્ઞાતિજનો મેમ્બર નથી. આપણી જ્ઞાતિની વસ્તી છે 60-70 હજાર જ્ઞાતિજનોની, ત્યારે સમસ્ત કંસારા સમાજના રજિસ્ટર મેમ્બર છે 3-3.5 હજાર જણા છે. તો બાકીના જ્ઞાતિજનોનું ઈ સંસ્થા પ્રતિનિધિત્વ કરે છે એવું માનીએ છીએ, કારણ કે આપણે બેનિફિશિયરી છે, આપણે એમના મેમ્બર નથી. એટલે ફુગનાબેન ભટ્ટપંચની પાસે કોઈ પણ જ્ઞાતિજન કાંઈ પણ માહિતી લેવા જાય, કાંઈ પણ વસ્તુ આવે, તો સુગનાબેન ભટ્ટપંચ ઓબીસી પંચ જે હતું એ એમ જ વાત કરે છે કે તમારા પ્રમુખને મળો. આ પેલી ને પાયાની વસ્તુ. તો સૌથી પહેલા તો આ પંચની આ પરિસ્થિતિ જે છે એ તમે સમજી લો કે પંચે રજૂઆત કરી છે, સારી ને સુંદર રજૂઆત કરી છે, 20 વર્ષથી પ્રવૃત્તિ કરે છે. પણ પરિસ્થિતિ એ છે કે હાલની તકે March 2019 માં જે કોમ્યુનિકેશન આપણું સમસ્ત કંસારા સમાજનું થયું, એમના કારોબારીના જે આપણે કંસારા ટાઈમ્સ મુખપત્ર આવે છે એમાં એમનો અહેવાલ જોયે, તો એમને એવી વાત કરી છે કે આપણે સમાજને પત્ર આવ્યો છે ને આપણે એને જવાબ આપ્યો, ને વડાપ્રધાનને બી કાગળ આપ્યો, ને મુખ્યમંત્રીને કાગળ આપ્યો. આ અહેવાલની નકલ મેં ઓલરેડી વોટ્સએપ ગ્રુપમાં આપેલી છે. આપણી રજૂઆત એટલી જ છે કે અત્યારે બહુ જ ફાસ્ટ ચેન્જીસ આવી રહ્યા છે. ગુજરાતમાં ભી ફેબ્રુઆરીમાં ચૂંટણી આવી શકે એમ છે. ઘણા બધા એવું કીધું કે નવા સીએમ આવે, 2-3 મહિના સેટ થાય. ના, એવું નથી. આ લોકોએ ઓબીસી, કોઈનું માઇક ચાલુ છે, પ્લીઝ બંધ કરો ને. હા અચ્છા, આપણા જે નવા અત્યારે જે સીએમ આવશે એ જે કોઈ ભી આવશે એને 6 મહિનામાં તો ચૂંટણી જીતીને બતાવવાની છે. તો બેટર છે કે આ વસ્તુ માટે એમને બધી જ્ઞાતિનો સાથ અને સહકાર લેવો પડશે. એટલે આપણી પાસે ટાઈમ નથી, એમ ગવર્મેન્ટ પાસે ભી નથી. બીજું, નિર્ણય રાજકીય છે, કારણ કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સત્તા સોંપેલી છે. એટલે હવે જે નિર્ણય લેવાશે એ કાગળ પત્ર ઉપર નહીં લેવાય. પ્રેમથી LGVGમાં, સોરી મારા શબ્દ રેકોર્ડ કરતા હતો, પ્રેમથી જે રાજકીય દબાણથી કામ થશે એ જ કામ થવાનું, બીજું કાંઈ નથી. આપણી જ્ઞાતિની સ્થિતિની વાત કરું તો આપણે પટેલ જેવો 1 કરોડનો માસ વોટર વર્ક ધરાવતા નથી. આપણી સંખ્યા 50-60-70 હજારની છે. તો સરકાર આપણું શું કામ સાંભળે? આના માટે આપણે બે કામ કરવા પડે કે આપણો એક તો ટોન આંદોલનનો ના હોવો જોઈએ, આપણો ટોન રિક્વેસ્ટનો જ હોવો જોઈએ. બીજું, સરકાર આપણામાં એટલા માટે રસ રહી કે નાની જ્ઞાતિ છે, આપણું એલિજિબિલિટી છે, તો ગવર્મેન્ટ આપણે ગુડ ફેથથી ઓબીસી આપી શકે. હવે એના માટે વખતો વખત જ્યારે બી જરૂર પડે ત્યારે આપણે એમને રજૂઆત કરવી પડે. અત્યારે આપણે March 2019માં પંચે જે કાગળ લખ્યો એને આપણે શું જવાબ આપ્યો એની આપણી જ્ઞાતિને જ જો ના ખબર હોય તો બાકીના બહારના તો શું કહેશું? એટલે આ પંચમાં આ જગ્યાએ આપણે જ્યાં ભી રજૂઆત કરવી પડે ત્યાં દરેક ગામની, દરેક દેશાવરની, દરેક સંસ્થાઓના પ્રમુખ મંત્રી કારોબારી એંગેજ રહીએ. હું એવું નથી કે તો કોઈ એક સંસ્થા, કારણ કે કંસારા જ્ઞાતિની કોઈ એપેક્સ બોડી છે નહીં. આ આ સંજોગોમાં સમસ્ત કંસારા સમાજે લીડ લઈને બધાને સાથે રાખવા પડે, એ એમની ફરજ છે. પણ ક્યાંક મારું જે કહેવાનું છે એ એટલું જ છે કે સમસ્ત કંસારા સમાજે જે કાંઈ કામગીરી કરી છે એ હાલ જે તકે અટકેલી છે એ તકેની માહિતી આપણા જ્ઞાતિજનો, અરે મેં કર્યું, તે કર્યું, આ કર્યું, આ આમ કરે છે, બધું પડતું મૂકીને આપણે ઓબીસી જોઈએ છે એક જ વાક્ય ઉપર બધા કામ કરીએ. મેં શું કર્યું, કોને શું કર્યું, મને એમાં કશો રસ નથી. ઓબીસી જોઈએ છે આ કામગીરી હેઠળ આપણે જે કરવું પડે એ બધું કરવું, જે સંસ્થાએ કરવું પડે એ કરવું પડે. બીજું કે આપણા ગ્રુપમાં આપણે દરેક ગામમાં, દરેક દેશાવરમાં, દરેક મંડળોમાં બને ત્યાં સુધી જે કોઈ મેમ્બરો આપણાથી જોડાઈ શક્યા છે બધાને જોડ્યા છે. અને દરેક ગ્રુપ મેમ્બરને હજી બી વિનંતી છે કે આ કામ માટે જેને બી જોડી શકીએ, જે બી કાર્યકરો આપણી સાથે જોડાઈ શકે એને સાથે રાખીએ. એનાથી જે માસ કોમ્યુનિકેશન આપણું થશે એ આપણા બધાના હિતમાં હશે. હવે આ ગ્રુપની જે વાત કરી મેં તમને, એ રીતે આજે જે નીતિનભાઈ સ્ટેટમેન્ટ આપ્યું એ બી તમે બધાએ સાંભળ્યું. નીતિનભાઈનું કહેવાનું સિમ્પલ વસ્તુ હતી કે કોઈ પણ જ્ઞાતિની ઓબીસી માટે અમને રજૂઆત આવી નથી, પહેલી વાત. બીજી વાત એવી આવી કે જે કોઈ રજૂઆત કરશે એનો અમે સર્વે કરશું. તો મારું કહેવાનું એટલું જ છે કે સમસ્ત કંસારા સમાજે અત્યાર સુધી જે સર્વે કર્યો, 8,100 ઘરમાંથી 7,800 ઘરના ફોર્મ ભરાઈ ગયા, પંચ સુધી પહોંચી ગયા,
આપણા સમાજ કંસારાના તમામ કાર્યકરોએ મહેનત કરી, અથાક પ્રયત્ન કરીને 20 વર્ષ સુધી અહીંયા સંઘ પહોંચાડ્યો, એ મહેનતનું શું? આપણે આના માટે થઈને સૌથી પહેલા તો હાલના અરજદાર કોણ છે, તો કે સમાજ કંસારા સમાજ એક જ છે. એટલે આપણે બધાએ ભેગા થઈને એક રજૂઆત એવી કરીએ કે સમાજ કંસારા સમાજના નેજા હેઠળ તાત્કાલિક સૌથી પહેલા સીએમ ગમે એ આવે પણ નીતિનભાઈને મળવું પડે. ગુજરાતનો નાથ ગમે એ હોય પણ નીતિનભાઈ બદલાવાનો નથી, એ આપણે બધાને ખબર છે. અને નીતિનભાઈને મળીને આ પિક્ચર ક્લિયર કરવું પડે કે સાહેબ અમારો તો સર્વે થઈ ગયો છે, અને એના સ્ટેટમેન્ટની, તમારા સ્ટેટમેન્ટની સામે અમે તમને આ રજૂઆત કરવા આવ્યા છીએ. નીતિનભાઈ ડેપ્યુટી સીએમ આજે છે, જો કાલ હશે, કાં તો સીએમ હશે ને કાં ડેપ્યુટી સીએમ હશે, એની પાસે ત્રીજી ચેર નહીં હોય. બરાબર, તો એ સંજોગોમાં આપણે આવતા એકાદ અઠવાડિયામાં એ લોકો થોડા સેટ થાય પોલિટિકલી. એટલે આપણે સીએમ ગમે એ હોય, એ ભલે નવો હોય, પણ નીતિનભાઈ રહેવાના છે. તો આપણે નીતિનભાઈ આગળ આપણું એક પ્રતિનિધિત્વ મંડળ જાય, અનિવાર્યપણે જાય, અને એમાં આપણા રાજકીય કાર્યકરો બી હોય, સમાજના કાર્યકરો બી હોય, અને હાલના અરજદાર બી હોય, એવું કઈ ગોઠવાઈ શકે. તો આના માટે થઈને સમસ કંસારા સમાજે પ્રયત્ન કરવો જોઈએ એવું મારું માનવું છે. સમસ કંસારા સમાજની હાલની પરિસ્થિતિ શું છે? તો એ લોકોએ ઘણી બધી મહેનત કરી છે અને આગળ ઉપર કરવાના છે, એ બાબતે આપણે કોઈ શંકા છે જ નહીં. પણ વાસ્તવિક સ્થિતિમાં એ છે કે આપણી પાસે જે કઈ કોમ્યુનિકેશન થાય છે એમની પૂરતી માહિતી નથી, અને જૂનું કોમ્યુનિકેશન છે તો જૂના મંડળનો સર્વે ચાલુ રાખશે કે નહીં રાખે, નવા અરજદારો લેશે કે નહીં લે, આ બધી જ વસ્તુના ઓલા માટે થઈને આપણે આજની વાસ્તવિક સ્થિતિમાં એક ડેલિગેશન, એક શુભેચ્છા મુલાકાત રૂપે બી આપણે ડેપ્યુટી સીએમ કે સીએમ ભાવી બેમાંથી એક નીતિનભાઈ પટેલને મળવું પડે. આ એક ક્લિયર એજન્ડા અને ગોલ તો આપણો હોવો જોઈએ. પંચે શું કર્યું, સર્વે શું કર્યું, સર્વેના સ્ટેજ શું છે, એ બધી જ વસ્તુ બધાને ખબર છે, જે લોકો એક્ટિવ છે એ બધા જાણે છે. બરાબર છે. પછી બીજી વસ્તુ કે દરેક ગામમાંથી હવે આ રાજ્ય સરકાર પાસે ઓલરેડી 20 તારીખે રાષ્ટ્રપતિએ સહી કરી દીધી છે, રાજ્ય સરકાર પાસે આવી ગયું છે. આજે ડેપ્યુટી સીએમએ બી કીધું કોઈ જ્ઞાતિની ડિમાન્ડ આવે તો હવે સર્વે કરશું. તો આપણે પાસ્ટ હિસ્ટ્રી આપીને આપણી જ્ઞાતિ માટે રજૂઆત કરવા માટે આપણે મહેનત કરવી જોઈએ. આપણે બધા માનીએ છીએ, બધા એવું ઈચ્છીએ છીએ કે આપણી જ્ઞાતિ વહેલી તકે ઓબીસીમાં આવે. જે કઈ સમયગાળો ગયો છે એ નાનો નથી, બહુ મોટો છે, પણ સરકારી ખાતામાં આ કામ આવી રીતે થાય એ આપણે બધા જાણીએ છીએ. પણ હવેનો જે 1 વર્ષનો ટાઈમ આવતો છે, એ નવેમ્બર 2022માં ગુજરાતની ચૂંટણી છે, મે બી ફેબ્રુઆરીમાં બી થાય, ફેબ્રુઆરી 2022માં. તો આપણે ડિસેમ્બર મહિના સુધીનો પીક ટાઈમ જે છે કે ડિસેમ્બર મહિના સુધીમાં એટલીસ્ટ 12 થી 15 જણા ગમે એ હોય કંસારા જ્ઞાતિના એક્ટિવ મેમ્બરે સીએમ કે ડેપ્યુટી સીએમની ઓફિસમાં પહોંચી જવું પડે, આવું મારું અંગત મંતવ્ય છે. આના માટે કોઈ કામગીરી કે સંકલન આપણે કરી શકીએ તો કરવું જોઈએ. થેન્ક યુ. હેમેન્દ્રભાઈ, આપને કેવા લાગે? માઇક ચાલુ કરજો સાહેબ, માઇક આપનું માઇક બંધ છે. હેમેન્દ્રભાઈ હેલો, હેમેન્દ્રભાઈ આપ બોલો છો પણ સંભળાતું નથી, માઇક બંધ છે આપનું. એ વિડિયો ચાલુ બંધ કરે છે એને ખબર નથી લાગતી કે કઈ. ચાલુ છે મારો. આવી ગયો, હવે આવી ગયો, હવે આવ્યો. હેમેન્દ્રભાઈ બોલો. મારે વરસાદ આવે છે ને એટલે બે પાછો. ના ના ના, કોઈ વાંધો નહીં સાહેબ, અમારે નખત્રમાં વરસાદ આવ્યો સારો હમણાં. સરસ સરસ. હા લલિતભાઈ, મેં આપણે સારી રીતે સાંભળ્યા અને ઘણી બધી માહિતી આપી પાસેથી મળી. પણ પેલા તો હું માનું છું, કારણ કે હું પોતે રાજકીય પક્ષથી સંકળાયેલો છું, ભારતીય જનતા પાર્ટીનો સંગઠનનો મેં કામ કર્યો છે અને આજે પણ કરતો આવું છું. એટલે પક્ષમાં શું હોય છે, કેવી રીતે હોય છે, એમાં બે દાખલા આપણે આપો. સૌથી પહેલા આપણું બધાનું ધ્યાન દોરું
કે આપણે બધા કંસારા કંસારા કહીએ છીએ, એકચ્યુઅલી જયારે મતદાર યાદી આપણે કાઢીએ ને તો મતદાર યાદીમાં કંસારા નો ઉલ્લેખ ઘણો ઓછો હોય. કોઈ ખાખી લખાવે, કોઈ સોલંકી લખાવે, કોઈ ગુજરાતી લખાવે, અવકડો જે જે જ્ઞાતિ પેટા જ્ઞાતિ એની હોય એ જ લખાવે. હવે અમે લોકો જયારે બેઠા હોઈએ ત્યારે અમે નક્કી ન કરીએ કે સોલંકી એટલે કંસારા, ખાખી એટલે કંસારા, અબોકડો એટલે કંસારા, નથી હોતું, ક્યાંય નથી હોતું. એટલે એને ઈ બધાને અધરમાં રાખવામાં આવે. આપણી જે કંસારાની જે જ્ઞાતિ રાખવા છે કે અમદાવાદના એક વોર્ડમાં 500 ની વસ્તી હોય કંસારાની, પણ એ કંસારાની વસ્તીમાં એની પોતાની પેટા જ્ઞાતિ લખાવે તો આપણી સંખ્યા માત્ર 100 ની થાય, 400 અધરમાં લે જાય. આપણી કંસારા લખાવેલી નોંધ એ કંસારાના મતદાર યાદીમાં આવશે અને રાજકીય પક્ષો એ બધા જ પોતાની મતદાર યાદી જોઈ છે. ક્રાંતિ નું સમીકરણ જયારે થતું હોય ત્યારે મતદાર યાદી ઉપાડવામાં આવે, મતદાર યાદી ઉપાડે ત્યારે કંસારાની વસ્તી કેટલી છે, આ પાટીદારની વસ્તી કેટલી છે, બ્રાહ્મણોની વસ્તી કેટલી છે, એ એના ઉપરથી બધું ગણિત થતું હોય છે. એટલે પહેલા તો રિક્વેસ્ટ એ છે અને અગાઉ પણ મેં 2-3 વખત વાત કરી હતી કે આપણે લોકોએ કંસારા તરીકે જ બધાએ ઉલ્લેખ કરવો જોઈએ. આજે કદાચ આપણું ધ્યાન દોરું તો હવે પટેલો જે છે એ પટેલોને બદલે પાટીદાર લખાવે છે અને બધાના લગભગ ના સોગંદનામાં થઈ જાય કે પોતાના બધા યાદીમાં પાટીદાર લખાવો. પાટીદાર લખાવે એટલે ઓટોમેટિક એની સંખ્યા જે એ દેખાય. જસ્ટ આપના માટે એક સૂચન છે, એક સૂચન એવું છે. આપે કીધું કે આ પંચને વિખેરી નાખે એટલે આપણે ફરી નવા પંચ પાસે આપી રજૂઆત કરીએ. ના, એવું આપણું માનવું છે કે શું કરે છે હજી તો એવું ડિસાઇડેડ નથી. પંચને પંચ પાસે તો કાર્યવાહી થયેલી જ પડી છે. જે જે સમાજોની માંગણી આવેલી છે તેની ઉપર નિર્ણય લેવાય એવું નથી. એક કાગળ પેન્ડિંગ જ પડ્યા હોય, તમે પણ જાણો હું પણ જાણું કે અનિર્ણિત કાગળ પડ્યા હોય. હવે આપણે એને મુવમેન્ટ આપવા માટે શું કરવું જોઈએ? તો અગાઉ જે કંસારા સમાજ એટલે મેઇન તો અમદાવાદમાંથી જે કાર્યવાહી થઈ હતી એની જૂની ફાઇલો હોય તો જૂની ફાઇલમાંથી એ રેફરન્સ કાઢી અને રેફરન્સ મારફત આપણે અમદાવાદ અને રાજકોટ સૌરાષ્ટ્ર જે છે બધા કચ્છ એમાંથી જે નક્કી કરીએ લોકો, આપણે ગવર્નમેન્ટને પહેલા મુવમેન્ટ કરવી પડશે. એક વખત સરકાર પાસે એ મૂકવું પડશે અને તે પણ મૂક્યા પછી એ સરકાર જયારે નિર્ણય લેશે આપણે બોલાવશે, પંચ બોલાવશે આપણે. કારણ કે જો ફરી માંગણી કરશું કે પંચ નવો બનાવે કે પંચ આ કરશે તો આપણું જે કેટલા વખતની જે કામગીરી છે ને એ પાછો ઝીરો થઈ જાય. આપણે જેને માંગણી જૂની જે છે એ યથાવત રાખી જૂની માંગણી ઉપર આપણે આપણી કાર્યવાહી ચાલુ રખાવી તો એ વાત બની શકે. ત્રીજી વાત હું રાજકીય ભાષામાં વાત કરું તો હવે 8 કે 9 મહિના ચૂંટણીને જે ગુજરાત હતા, ગુજરાતની ચૂંટણી છે એટલે આ ચૂંટણી જીતવી જરૂરી છે એ બધા લોકો માને છે. અત્યારે આપણે જો આવી ચૂંટણી આવે ને ત્યારે જ બધા લોકો માંગણી કરતા હોય, સમયસરની માંગણી કહેવાય. અત્યારથી જો મુવમેન્ટ ચાલુ થશે તો આ ચૂંટણી પહેલા આપણે આપણી માંગણી જે છે એ આપણી સરકાર પાસે પહોંચતી કરી શકશું. સીએમ કોઈ પણ આવે જે આવે તે, પણ એ સીએમ પાસે ફાઇલ તો જશે અને સીએમ પાસે ફાઇલ જશે એટલે એની મુવમેન્ટ કરવી જ પડશે. આપણે ચારે બાજુથી હલ્લાબોલ કરવું પડશે, મીડિયા મારફત, આપણા ગ્રુપ મારફત, વર્તમાન પત્રો મારફત, એ બધું આપણે કરવું પડશે કે કંસારા સમાજે માંગણી કરી છે. હવે હું થોડી જૂની વાત કરું તો હું જયારે રાજકીય રીતે ત્યારે જવાબદારી હતો ત્યારે અવારનવાર ગાંધીનગર જતો ત્યારે કેશુભાઈની મેં પોસ્ટ પણ મૂકી હતી કે કેશુભાઈ ત્યારે સીએમ હતા ત્યારે અમે અમારા કચ્છના ધારાસભ્યો, તેથી કચ્છના આપણા જવાબદાર હતા સુરેશ મહેતા, તો એનાથી સંબંધ હતા અમારા, એ લોકો માધ્યમથી અમે આની રજૂઆત કરવા માટે ગયા હતા અને સુનિયાબેન ભટ્ટની ચેમ્બરમાં અમને એને બોલાવ્યા હતા, આખી ફાઇલો અમને બતાવી હતી. પણ આપણી ફાઇલોમાં જે લોકોએ વાંધા લગાવ્યા હતા, જેમણે વાંધા લીધા છે કે અમને આમાં જોઈન્ટ થવું નથી, સરકાર લેવા કરતા વિરોધ કરવાનો હોય એને સ્વીકારે, એટલે વાંધાના મેટરમાં આપણો કેસ પેન્ડિંગ રહી ગયો. હવે તમે બધા એક થઈને આવો પછી અમે આગળ વધશું અને ત્યાર પછી આપણે કાંઈ થઈ શક્યું નહીં. જે રીતે ન થઈ ગઈ રીતે પણ જૂની ફાઇલો ઉપાડીએ, આપણે જૂની ફાઇલને મુવમેન્ટ આપીએ,
તો મને લાગે છે કે આપણે ઘણું બધું આમાંથી મેળવી શકશું. અને પછી તો આ તો હજી શરૂઆત છે, આપણે તો એક તબક્કે તબક્કે બધા મળીએ છીએ. પછીના તબક્કામાં હવે આપણે બધા જે બધા એમ કીધું કે હું આમાં સહકાર આપી, સહકાર નહીં આપણે બધા સાથે જ છીએ. અને જે કે રાજેશભાઈ આ પ્રકરણ ઉપાડ્યો અને આ બધી મુવમેન્ટ કરી, તો ખરેખર આપણે હવે બધા એકબીજાના હાથ પર હાથ રાખીને આપણે આગળ વધીએ. તો મને લાગે છે આજની યુગ છે, અત્યારનું જે પરિસ્થિતિ છે, આ ગુજરાતનું થોડું રાજકારણ એવું છે, એની અંદરમાં જો થોડુંક આપણે મુવમેન્ટ વધુ તાકાતથી લડશું, દલિતભાઈ તો બધા લોકો તમે તો મીડિયાના બધા ઓલા જાણકાર માણસો છો, તેમ અમે પણ છીએ, તો આપણે આ બધા મીડિયાનો ઉપયોગ કરી ચારે બાજુ અલ્લા બોલ કરશું તો મને લાગે છે કે આપણી માંગણી માટે કંઈક થશે ખરું. આ મારું આજના તબક્કે સૂચન છે. પછીના બીજા તબક્કામાં તો હું તમને આજે બધાના મેં મુદ્દાઓમાં લખી રાખ્યા છે, અને એ મુદ્દાઓ આપણે બધાના સારા છે, બધાની લાગણી સાચી છે. એટલે એના માટે હવે આપણે અલિતભાઈ જે સૂચન કર્યું ને એવી સૂચન બધા કરે તો એનામાંથી આપણે ઓલો કે ને માખણ વલોણી ને તો માખણમાં બધું નીકળે, એમાંથી કંઈક સારું નીકળે. એટલે આજનું જે પહેલો તબક્કો તો છે ને અન્ય કોઈ સભ્ય મયુરભાઈ બાકી છે ને? મયુરભાઈ, રમેશભાઈ એક મિનિટ, લલિતભાઈ પ્લીઝ. મયુરભાઈ બોલશે. રમેશભાઈ બારમેડા. ઓકે, અવાજ આવે છે? રમેશભાઈ બારમેડા આવે છે. અચ્છા, સર્વેને જય શ્રી કૃષ્ણ. આમાં ઘણીવાર કેવું છે, ટેસ્ટ મેચમાં છેલ્લો બેટ્સમેન એવો મૂકવાનો હોય કે જી પાંચ દી પૂરા કરે. રમેશભાઈ તમારી જવાબદારી ઈ છે. અચ્છા, જામનગર કંસારા સેવા ટ્રસ્ટમાંથી રમેશભાઈ બારમેડા, આપણે કંસારા સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે. અચ્છા, આપણે જામનગર એક મીટિંગ સૌ પ્રથમ કરેલી હતી, તેમાં અમિતબેન પરીખ છે જે સચિવાલયમાં બેસે છે, ગુજરાતના બિન અનામતના ડિરેક્ટર છે, અને જામનગરના જે આપણા ખાસ રાજકીય અમુક વ્યક્તિ હતા તેઓને આપણે આમંત્રણ આપીને તેઓ પાસેથી અમુક ગાઈડલાઇન લીધેલી છે. તો એ લોકોનું પ્રાથમિક એવું કહેવાનું થયું છે કે તમે જે તે ગામના મંડળો છે, ગામે ગામના જેટલા મંડળો છે, તે મંડળોના કરતા હર્તાઓની સાથે હળી મળી અને તેઓને ખરેખર આ બધી બાબતથી વાકેફ કરી એક સંગઠન કરો, એક લેટર લખો, અમારે ઓબીસી જોઈએ છીએ, આ રીતની ગામે ગામ ફાઇલ બનાવે, ગામે ગામના પાંચ ઘર, 25 ઘર, 50 ઘર, 100 ઘર જેટલા હોય તેટલા, અને જામનગર ખાતે તમે અમને જે કંઈ મંડળો છે તેના કરતાઓને મળી અને અમને લેટર બધા સામાન્ય ઓબીસી માટેના જણાવો, અમે તમારી સાથે આવીશું, ધારાસભ્ય આવશું, સંસદ સભ્ય આવશું, જે તે અધિકારી હશે એમાં અમારો તમને પૂરેપૂરો સહકાર છે. તો ગામે ગામ તમે બધાને જણાવો, 5 ઘર છે, 50 ઘર છે, 25 ઘર છે, જે તે મંડળો છે, મહિલા મંડળ છે, કરતા હતા કંસારા સમાજના, તેઓને ખાસ હળી મળીને તમે એક સંગઠન ગામે ગામનું બનાવો, જેથી કરીને એમાંથી સિલેક્ટ કરી પછી તમારે જે તે રજૂ કરવાનું છે જે તે જગ્યાએ, તેનું થોડું માર્કેટિંગ કરો, પ્રેસ નોટ આપો ગામે ગામમાં, આ ગામની અંદરમાં અમે આને આવેદન છે, આને મળેલા, તેઓએ અમને આ રિસ્પોન્સ આપ્યો, આ રીતનું તમે માર્કેટિંગ કરો. સમગ્ર કંસારા ગુજરાત લેવલના જે છે તેઓએ પ્રોપર ગામની અંદરમાં એના મંડળોના કરતા હતાઓને મળી સંગઠિત થઈ અને પછી તમે સોર્ટિંગ કરીને અમુક એવું ગ્રુપ બનાવો ગુજરાત લેવલનું, જેથી કરીને તમારે સચિવાલય છે, અધિકારી છે, પંચ છે, કરતા હતા સીએમ છે, એને મળવું, ત્યારે તમે 15-20 સભ્યો સિલેક્ટેડ હોય તેવો બધી ફાઇલો રજૂ કરો. અગાઉનું સાહિત્ય 82 સાલનું જે કાંઈ ચંદ્રશેખરભાઈ મારી જાણમાં છે, બીજા પણ આપણા સમસ્ત કંસારના છે, જેઓએ 82 સાલથી ખરેખર ઘણી કામગીરી કરેલી છે, હવે એ કામગીરી પણ સાથે રાખો અને તમે સંગઠિત બની અને રજૂ કરો, અમે તમને બધી રીતનો સહકાર આપીશું, આવું ખાતરીથી કીધેલું છે. હવે આપણે કંસારા સમાજ સમગ્ર છે તે ખરેખર સૌ પ્રથમ છે, તેઓ પ્રોપર ગામમાં જે છે કલેક્ટર છે, મામલતદાર છે, ધારાસભ્ય છે, તેઓની સાથે આપણું ઓબીસીની અંદરમાં જૂનું રજૂઆતો છે, હાલની રજૂઆતો છે, એ બધી એની સાથે લેખિત મૌખિક રજૂ કરી પછી એની પાસેથી એવી આપણે ગાઈડલાઈન આપશે કે તેઓ આ રીતે તમે
સંસદમાં છે, ભાઈ ગુજરાતમાં સચિવાલયમાં છે, પંચ છે, ત્યાં રજૂ કરો અને અમે તમને સહકાર આપશું. તો આવી રીતે જામનગરમાં અમે આ એક મોટું એવું સારું સંગઠન બે મીટિંગ દ્વારા કરેલું છે અને હજી પણ આપણે જામનગર ખાતે જુદું જુદું રજૂ કરશું. ધારાસભ્ય છે, આરસી પરદુ સાહેબ છે, રાજ્યમંત્રી છે હકુભાઈ જાડેજા છે અને પૂર્ણબેન માડમ છે. તો આ ત્રણેય સાથે અમે સ્ટેપ બાય સ્ટેપ આ બધા ડોક્યુમેન્ટ રજૂ કરશું, પછી એનું માર્કેટિંગ કરશું, પ્રેસ નોટ આપશું સમગ્ર આપણા જે કંઈ છે અખબારો. તો આવી રીતે ગામે ગામથી જો કંસારા સમાજ છે એ મહેનત કરશે, પછી સોર્ટિંગ કરી જે તે સમયે આપણે સચિવાલય છે, પંચ છે, સીએમ છે, નાયબ સીએમ છે, નીતિનભાઈ પટેલ છે, તેઓને વખતો વખત જુદું જુદું માર્કેટિંગ કરશું, રજૂ કરશું, તો આપણી મહેનત છે 100% સફળ થશે એવું આપણને સૂત્રો જાણકાર લોકોએ કહેલું છે. વાત રહી છે આપણે સંગઠિત બની જૂની મેટર જે રજૂ કરેલી છે 82 સાલ. આપણા સમાજમાં ઘણા લોકો પાસે સાહિત્ય છે, તેમાં મારી જાણમાં ચંદ્રશેખર બુદ્ધપટી ખંભાળિયા જેઓ પાસે 82 સાલથી ઘણી બધી મહેનત કરેલી એક મોટી ફાઇલ છે. તેવી રીતે સમગ્ર કંસારા ગામે ગામના છે, જુદા જુદા બધાએ રજૂ કરેલું છે. તો તેઓના ડોક્યુમેન્ટ છે એ સમયના જે તે હોય તે અને હાલના એ બધી વસ્તુ આપણે સંકલન કરી પછી સોર્ટિંગ કરીએ સમગ્ર ગુજરાતના કંસારા સમાજમાં જે લીડરો છે જે સમય આપી શકે છે, તો મેક્સિમમ 15-20 સભ્યો જુદા જુદા સમયે જે તે કરતા કરતા આપણે જાણકારી મળે છે, પટેલને મળવું છે તો તેને આપણે ટાઈમ મેળવીને મળીએ, નવા સીએમ આવે એને આપણે ટાઈમ લઈને મળીએ. સચિવાલયની અંદરમાં જે કંઈ છે ગાઈડલાઈન આપી શકે કે તમે આ કામગીરી માટે આ હકદાર છે એને મળો, તો કહેવત છે કે પૂછતા પૂછતા આપણે પાટણ પહોંચી શકીએ, એમ આપણે ધીરે ધીરે આ કાર્યવાહી છે ચાલુ રાખીએ. હવે સમય તો ખરેખર કન્ટિન્યુ રાખવાનો સમય છે, આપણે દાખલા તરીકે મીટિંગ છે, વોટ્સએપ દ્વારા છે, તો એને માટે ખરેખર કન્ટિન્યુ 8-10 દિવસે નવા નવા જે કંઈ છે જાણકારી વાળા એકબીજાને આપતા રહીએ, આ ઝૂમ મીટિંગથી આપતા રહીએ, પછી વોટ્સએપ દ્વારા આપતા રહીએ, તો કન્ટિન્યુ રહેશું તો ઘાટું થશે આપણું, અને ઘાટું થશે તો જ આપણું વર્ક બનશે. આપણે ઘાટું કરશું હળી મળીને જૂની કોઈ પણ જાતની એકબીજાની કોઈ પણ કામગીરીની મેટર અત્યારે રજૂ ન કરીએ અને ઓબીસીનો જ એક મહત્વ માની અને હળી મળીને ખરેખર આપણે પહોંચાય છે ત્યાં સુધી મહેનત કરી છૂટીએ, જેથી આપણા મનમાં એમ છે કે આપણે મહેનત કરી છે. આજે નવો વર્ગ ઉમેરાણો છે, યંગ સ્ટાર ઉમેરાણો છે, જાણકાર ઉમેરા છે, તમે બધા સિનિયરો પણ ઉમેરાણા છો, તો બધા હળી મળીને કંઈક બીજાને વિચારવાનું નક્કર મજબૂતથી એક એવું સંગઠન એવા વિચારો ભેગા કરીએ અને પછી એને આપણે રજૂઆત કરીએ જે તે સત્તાવાળા છે, જે તે રાજકીય માણસો છે, એને આપણે જેટલું ઘાટું કરશું એટલું આપણું કામ છે ત્યાં બોલશે, જે તે સત્તાવાળાઓ છે જેની પાસે નિર્ણય શક્તિ છે. તો હવે સમય એવો છે કે આની અંદરમાં કન્ટિન્યુઅસ રહેવું જરૂરી છે. 4D 8D એ નવા નવા મેસેજો મળે જે તે જગ્યાએ રાજકીય દ્વારા કોઈ પણ જાણકારો દ્વારા મળે, તો આપણે અરસપરસ વોટ્સએપ દ્વારા છે, ઝૂમ મીટિંગ દ્વારા છે, એને કન્ટિન્યુ રાખીએ. જો કન્ટિન્યુ રાખશું તો શું થશે કે ઘાટું થતું જશે, એકબીજાને વિચારો છે એકદમ મજબૂત બનતા જશે. રમેશભાઈ થોડાક રોકું છું, આપણે રિપીટ ના કરીએ. અતુલભાઈ, અતુલભાઈ આપ સાંભળો છો? હાજી હાજી. અતુલભાઈ આપ થોડું અમને ગાઈડન્સ એવું આપો કે આપણું જે સંગઠન છે આ અત્યારે ઘણા બધામાં નથી અવેલેબલ, એના કારણો ઘણા છે કે થોડાક બારગામ બી છે અને પરિસ્થિતિને અનુકૂળ થઈને ઘણાને આ ફાવતું નથી, વડીલો છે એટલે. પણ તમને એક વસ્તુ કહું કે આપણે બધા જ સંગઠનમાં જે લોકો સારી રીતે કામ કરી રહ્યા છે લોકલ, એ બધાને જોડેલા છે. આપ ઘણી ટીવી ડિબેટમાં લાઈવ ભાગ લ્યો છો, તમે જોયેલું છે બધે. આ ઓબીસી નો પ્રશ્ન આપણા માટે કેટલો સળગતો પ્રશ્ન છે એ બધાને ખબર છે, જેમ તમે જણાવો છો એ રીતે. મારું કહેવાનું ખાલી એટલું જ છે કે સમસ્ત કંસારા સમાજ છે અત્યારે ક્યાંક થોડીક લીડ લેવાની જરૂર છે. જ્ઞાતિમાં ઘણા બધા વોલ્યુન્ટર્સ છે, આપણી કોઈ એવી ઈચ્છા નથી કે ભાઈ અમે બધા કરીએ, પણ પરિસ્થિતિ એવી છે. મારી ભરતભાઈ સાથે બી થોડી વાત થઈ છે, મુકુંદભાઈ હસ્તક, મારે એમને બી રૂબરૂ મળવા જવાનું છે. ભરતભાઈ મને સારો એવો ટાઈમ આપ્યો બી છે, એટલે અમે ટૂંક સમયમાં મીટિંગ કરશું. પણ સમસ્ત કંસારા સમાજે અત્યાર સુધી જે કામગીરી કરી છે એ ઓલરેડી કહેવાય ને કે 90% માર્ક વાળી છે, પણ આપણે એડમિશન નથી મળ્યું કારણ કે એનું સ્ટેજ બી ઓબીસી વાળું છે.
એટલે આપણે એમને ગમે એ રીતે સફળ બનાવવા માટે શું થઈ શકે, અને આપણા ગ્રુપની મદદથી એને જ્યારે બી જી સંસ્થાના જી બી વોલ્યુન્ટિયરની જરૂર હોય એ અવેલેબલ થાય એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. બિલકુલ સાચી વાત છે. આમાં કેમ કે એમને જે કામ કરી છે એ કામગીરીને આપણે આગળ લઈ જવાની છે, એમની સાથે એમ બી લઈ જાય, આપણે કોઈ અલગ રીત નથી કરતા, પણ એમાં ક્યાંય પણ ખૂટતું છે. આપણે સાથે છીએ અને આમાં શું છે કે બહુપાંખીઓ જંગ કરવું પડશે. આપણે જેમ સાહેબોએ કહ્યું બધાએ કે એક બાજુ આપણે ટેકનિકલી જે બી સરકારી રાહે જ્યાં ફાઇલિંગ વર્ક કરવું પડે, જે રીતે જેને મળવું પડે એ બી કરવું પડે, સર્વે માં જે છે એ બધી રજૂઆતો ફરીથી કરવી પડે. એક છેલ્લું સ્ટેજ શું હતું, લાસ્ટ શું છે એ મનીષભાઈને ખ્યાલ છે, તો આપણે એ રીતે બી સાથે રહીને એ પૂછવું પડે કે ભાઈ છેલ્લી ફાઇલમાં છેલ્લા પ્રશ્નો ક્યાં સુધી આપણા છે, સુગનાબેન પંચે ફાઇનલ ચુકાદો આપી દીધેલો છે કે નથી આપી દીધેલો, એ બી માહિતી આપણે લઈ આપણે એ જો ના આપી દીધું હોય તો એ કાર્યવાહી હજી ચાલુ છે. આપણે એમ સમજીએ છીએ કે આપણે ચાલુ છે એટલે આપણે એમાં બધું રજૂઆત કરી શકીએ. ફરી આપણે જો આપણા આગેવાનો મારફતે એવી રજૂઆત કરી શકીએ પંચમાં કે એ સંસ્થાની સાથે બીજા લોકો જોડાઈ શકે છે અને એના કો એપ્લિકન્ટ તરીકે જરૂર જણાય, તો આ બાબતમાં હજી આપણે નિષ્ણાતોનો સલાહ લેવી જોઈએ કે આપણે જરૂર જણાય એપ્લિકન્ટ તરીકે ના જોડાય તો બી ઈ સંસ્થાની અંદરથી તો જોડાય જ શકીએ ને. એ તો છે, એ તો બિલકુલ છે, એમાં તો છે જ ને, એટલે એનો તો ઇશ્યુ જ નથી, એટલે સંસ્થામાં બી જોડાઈ શકે. અને બીજું કે એની કારોબારીમાં 50 વોલ્યુન્ટિયરને આમંત્રિત તરીકે બોલાવે તો એમાં તો કોઈ સીએમ વાંધો લેવાના નથી. ના ના, એને કોઈ વાંધો નથી, એને એમાં સમસ્ત કન્સરાની જે સમાજ ચાલે છે એમાં જ એક અલગથી એક અત્રે સમિતિ બનાવીને આ સમિતિને વધારે ફોર્સ સુધી આગળ વધવાનો આપે તો આપણે એને કોઓર્ડિનેટ કરી શકાય. આમાં કોઈ મોટી વસ્તુ નથી, આપણે ખાલી દિલ બધા સાફ છે, કામ કરવું છે એ નક્કી છે. તમે કહ્યું એ મુજબ કે આપણો એક મુદ્દાનો કાર્યક્રમ છે, બીજા ઘણા બધા સમાજના પ્રશ્નો એના માટે બધા લોકો કામ કરતા હોય છે. આપણે કાલે કાર્યક્રમ માટે આપણે ઓબીસી અત્યારે અર્જન્ટ સિચ્યુએશન અર્જન્ટ કરવાનું છે. અને બીજું જે પોલિટિકલી જે પોલિટિક્સ ની જરૂરી છે એ તો મોટો ફોર્સ જરૂર પડશે જ, એટલે એના જ્યાં જ્યાં બી છે. અને ત્રીજું જમણા રમેશભાઈ કહ્યું એ મુજબ કે જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ આપણે એક લીડ લઈ અને એક આપણે ફોર્મેટ નક્કી કરવું પડે કે એ પ્રમાણે કે આટલા અમારા પરિવારો છે અને અમે પરિવાર તરફથી અમે અમારા સંઘ ખાલી માત્ર હું અંજારની વાત કરું તો અંજાર એવું નક્કી ના આપીએ કે મામલતદારને કલેક્ટરને તો દરેક ફાઇનલી એ તો ગવર્મેન્ટને જ પહોંચતા હોય છે. લેટેસ્ટ જે આગેવાન આપણે ગમે ત્યાં સ્થાનિક રજૂઆત કરીએ ને તો આવેદન પત્ર સ્વીકારે, પછી ધારાસભ્યોને આપણે આવેદન પત્ર આપી શકીએ, સંસદ સભ્યોને આપી શકીએ, એક મોમેન્ટ ચાલુ રહે. અને રમેશભાઈ બહુ સરસ કહ્યું કે હવે મીડિયાનો જમાનો છે એટલે દરેક ગામમાંથી એ થાય એની નાની પ્રેસ તો લોકલ છાપામાં ન્યૂઝપેપરમાં ટીવીમાં આવતી જ રહે, એટલે ધીરે 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 મુવમેન્ટ થાય, કોઈક નોંધ લે. આમાં કેવું નોંધ લેવી બહુ જરૂરી છે, આપણી સંખ્યા નાની છે, જલ્દી કોઈ નોંધ નહીં લે. એમાં હેમેન્દ્રભાઈએ બહુ સારી ટેકનિકલ વાત સમજાવી કે પોલિટિકલ લોકોને ખાલી સમાજની ગણતરીમાં જોવે છે, માથા કેટલા છે, તો એ બધા પ્રશ્નો આપણે સાથે સાથે આપણે આવેદન પત્રો આપતા રહીએ, સમાજ પોતાની રીતે આપતા રહે, એટલે એક 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 મુવમેન્ટ ચાલુ થાય કે ભલે સમસ્ત કન્સરા સમાજ લીડ લઈ લે કે આ સમિતિ લીડ લઈને આપણે કામ કરીએ, પંચ સાથે ફોલોઅપ કરે, આપણે ધારાસભ્યો સાથે લોકલ બોડી સાથે કરી શકીએ. યસ યસ યસ, એ કરી શકીએ. ને જી આપણે બિન અનામતમાં ઓલરેડી એ રીતે કોઓર્ડિનેટ કરેલું છે. બિન અનામત વખતે બધા ગામે ગામ સંસ્થાને કન્સરા સમાજે કીધું કે આપણે બધા આપેલું જ છે. આપેલું છે એટલે હવે એવું જ ફરીથી આપણે ફોલોઅપ કરવું પડે, ફરીથી જ્યારે પીછું વાત કરીશું. પાક્કું ચોક્કસ. હવે અન્ય કોઈ રજૂઆત બાકી હોય તો મને કહેજો. રાજુભાઈ મારે વાત કેવી છે. હા જી બોલો હિમલભાઈ. એક્ચ્યુઅલી આપણે આ આખી ઓબીસી ના પ્રકરણ આખું આપણે જ્ઞાતિ મોટું અભિયાન બનાવવું જોઈએ. કેટલા વિદ્યાર્થીઓ હોય કે બેરોજગાર હોય એ લોકોને ક્યાં ક્યાં લાઈફમાં વસ્તુ નડી નડી છે એમનો ડેટા બનાવવો જોઈએ. ડિજિટલ યુગ છે એના કારણે તો આખા સમાજને ખબર પડે કે કોણ એના કારણે અટકેલું છે.
અભિયાન ચલાવે છે, એ લોકો સરકારી નોકરીમાં ઘૂસવાની પૂરી પ્રયત્ન કરે છે અને એ લોકો બહુ સફળ છે આમાં. તો આપણી આપણી પેઢી પેઢી આ બાબતે ખરેખર વિચારવા જેવું છે. ઓબીસી લેવા માટે આપણે આજ રાત આજ કાલથી કે કાલથી આપણે ભરેકરી દેવા જોઈએ. જેટલા વડીલોના આપણે ઉદ્યોગ એવા છે એનું એનું એમઓએમ બનાવી અને કાલથી દરેક ગામ વાઇસ નાતીજનોએ જેતે જગ્યાએ જઈને લેટર આપવા જોઈએ. હેમલભાઈ, તમે જે વાત કરો છો ને એને હું થોડીક સુધારું. તમે સમજો, ઓબીસી નું સ્ટેટસ આપણે જોઈએ છે, આપણો એજન્ડા આવી છે બરાબર. ઓબીસી નું સ્ટેટસ મળે કેવી રીતે? ઓબીસી નું સ્ટેટસ મેળવવા માટેની જે એક્ટિવિટી છે ને આપણે એના ઉપર ફોકસ કરીએ. મારી મારી કહેવાની વસ્તુ છે, ઓબીસી આપશે કોણ? તો કે પંચની ભલામણ ઉપર ગવર્નમેન્ટની કમિટી ઓબીસી આપશે. આપણે અત્યારે જે મુવમેન્ટ ચાલુ કરી છે, ઇન્સોલ્ટ એટલા માટે કરી કે અત્યાર સુધી નક્કી કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે હતી, હવે રાજ્ય સરકાર પાસે છે. આપણે લાઈવ કરવા આપણું ચાલુ જ છે. આપણે ઓલરેડી તમે માનો છો એવો 8000 કુટુંબ નો ડેટાબેઝ સબમિટ કરી દીધો છે. જયારે કે હું ને તમે બહુ નાના હતા, 1995-96 માં અમે ઘરે ઘરે જઈને ફોર્મ ભરેલા છે બરાબર. એટલે એ બધી એક્ટિવિટી તો આપણે 20 વર્ષ પહેલા કરી નાખી છે. અત્યારે પરિસ્થિતિ અલગ છે. અત્યારે આપણે ઈ ડેટાબેઝ જે જૂનો જમા કરાવેલો છે એમાં 200-300 કુટુંબના સર્વે બાકી છે. એને કાં તો ઇગ્નોર કરે કાં તો નેગેટિવ ગણીને ગવર્નમેન્ટ ફાઇનલ રિવોર્ડ આપે. આપણે ઈ સ્ટેજે છે. આપણું સ્ટેજ ગવર્નમેન્ટ સાથે શું છે? તો કે કંસારા કોમ્યુનિટીએ 90% કામ કરેલું છે, 10% હવે એટલું જ બાકી છે કે પંચનો નિર્ણય નથી આવ્યો. કોઈ કહેતું હોય રિજેક્ટ તો નથી થયું. પંચ પાસે, સુગનાબેન ભટ્ટ પાસે કંસારા જ્ઞાતિની ફાઇલ પેન્ડિંગ છે. નીતિનભાઈ આજે બોલાઈ સદંતર જૂઠું છે. ચોખ્ખી વસ્તુ એ છે કે કંસારા જ્ઞાતિ 20 વર્ષથી ઓબીસી માટે ટેકનિકલી ઉભી છે. મારી તો આપણા ગ્રુપના એડવોકેટ ને એ વિનંતી છે કે કોઈ એડવોકેટ હોય આપણે આના ઉપર પીઆઈએલ કરી શકીએ કે નીતિનભાઈ ના સ્ટેટમેન્ટ ને ટાંકીને બીજી કોઈ પણ કોમ્યુનિટી કરતા કંસારા કોમ્યુનિટી નો સર્વે અધૂરો છે તો હાઈકોર્ટ ઓર્ડર આપે. સુપ્રીમ કોર્ટ નું ગાઈડલાઈન્સ જેમ સર્વે કરવા માટે છે એમ સુપ્રીમ કોર્ટ આમાં બી ગાઈડન્સ આપી શકે કે પહેલે જી જ્ઞાતિ નો સર્વે ચાલુ છે એને પૂરો કરીને એને રિવોર્ડ આપો અને ત્યાર પછી નવી જ્ઞાતિ નો કરો. એટલે આપણે ટેકનિકલી તો આપણે બહુ સાઉન્ડ કરીએ અને આપણે એવું વિચારી શકીએ કે હાઈકોર્ટમાં પીએલ થઈ શકતી હોય તો આપણે એમને પ્રોત્સાહન કરી શકીએ કે કેમ. એ વકીલ ભાઈઓ મારા કરતા વધારે કહી શકે. આપણી પાસે બહુ ક્લિયર સ્ટેજ એવું છે કે જો આ પીએલ કરવામાં આવે તો કાલ સવારે ગવર્નમેન્ટને પાટીદારોને આપવા માટે સર્વે ચાલુ કરાવવો હોય ને તો એ પેલા કંસારા જ્ઞાતિને તો કમ્પલસરી લખી દેવું પડે કે તમે ઓબીસી માં આવી ગયા. આ એક જ પીએલ થી બી આપણું કામ થઈ જાય. સમસ્ત કંસારા સમાજ એમના મેમ્બર ને વરેલી સંસ્થા છે. એના બેનિફિશિયરી તરીકે કંસારા જ્ઞાતિ સમસ્ત છે પણ એના મેમ્બર નથી. આખી જ્ઞાતિ એની મેમ્બર નથી. સુગનાબેન ભટ્ટ એવું માને છે કે સમસ્ત કંસારા સમાજના પ્રમુખ વસંતભાઈ એટલે આખી જ્ઞાતિના પ્રમુખ એ સુગનાબેન ભટ્ટ પાસે સાચું હોઈ શકે છે પણ વાસ્તવિક રીતે એ સાચું નથી. મેમ્બરના પ્રમુખ છે એપેક્સ બોડી નથી ટૂંકમાં. સમાજ
આપણી આપણી સેન્ટ્રલાઇઝ્ડ વેબસાઇટ હોવી જોઈએ બ્રાહ્મણ અને પટેલ લોકોની છે તેવી એમાં એમાં એ લોકો પાસે દરેક એમ્બીડીનું લિસ્ટ હોય વેબસાઇટ ઉપર એ રીતે આપણે આગળ આગળ જોઈએ સેન્ટ્રલાઇઝ્ડ લીડરશિપ તરફ બરાબર છે મલભાઈ શ્રી ભરતભાઈ ભરતભાઈ બે શબ્દ કહેવા માંગે છે જય શ્રી કૃષ્ણ પહેલી વસ્તુ એ છે કે સમસ્ત કંસારા સમાજમાં કે 2019 ની અંદર માર્ચ ની અંદર કારોબારીમાં એ લોકો પત્ર લખ્યો હતો એમને કંસાર ટાઈમ્સમાં છાપી દીધું કે પંચમાંથી કાગળા છે ઓબીસીમાં રહેવું છે કે નથી રહેવું અને એનું કાગળ વાંચન ઓબીસીમાં રહેવું છે કે તમારે બિન અનામત વર્ગમાં જવું છે એવો કાગળ હતો નથી રહેવું એવું નતું જે જવાબ આપ્યો એનું વાંચન કર્યું પણ વાંચન કોને સાંભળવા મળ્યું જે કારોબારીમાં જે કઈ હાજર હતા એને ખરેખર તો જે પત્ર આવ્યો અને જે પત્ર લખ્યો એ જોવું જોઈએ બીજી વસ્તુ કે 8/3/2020 ના રોજ અમદાવાદ મુકામે વાર્ષિક સામાન્ય સભા મળી હતી અને તે વખતે મેં ઓબીસી અંગે પ્રશ્ન પૂછ્યો હતો અને ભરતભાઈએ એમ કીધું વસંતભાઈએ કે ભાઈ આ રીતનો કાગળ આવ્યો છે કઈ એજન્સીમાંથી આવ્યો છે ખબર નથી સરકારમાંથી આવ્યો છે પંચમાંથી શું આવ્યો છે જેટલે બધાએ કીધું છે 20-32 જણ વાર્ષિક સામાન્ય સભામાં હાજર હતા એ લોકો કીધું કે ભાઈ આપણે ઓબીસીમાં રહેવાનું છે અને કાગળ લખવાની જવાબદારી ભરતભાઈ શેઠને સોંપી હતી હવે ખરેખર તો વાર્ષિક સામાન્ય સભામાં જે કોઈ કાર્યવાહી થઈ હોય એની મિનિટ તમારે કંસાર ટાઈમ્સમાં છાપી જોઈએ કંસાર ટાઈમ્સમાં છાપી નથી મેં માગણી કરી છે કે ભાઈ જે તમારે કાગળ આવ્યો અને તે જે તમે જે જવાબ લખ્યો એ અત્યારે જે આપણે કાર્યવાહી કરી રહ્યા છે આનું સંદર્ભમાં ખૂબ જ અગત્યની છે મારે વ્યક્તિગત કોઈ કાગળ નથી જોઈતું મને વોટ્સએપ તમને આજે આપણે જે કંસારા અનામત સમિતિ જે છે આંદોલન સમિતિ એને વોટ્સએપ બધાને મળી જશે અને પોતપોતાની જાહેરાત કરવું જોઈએ હવે પરિસ્થિતિ શું છે કે આજે સમાજ કંસાર ટીકા એટલા ટીકા હું વાત કરું છું ટીકા નથી કરતો હમણાં જે અતુલભાઈ સોની હતા કે બધી વાત કરી અતુલભાઈ સોની ત્યાં મિટિંગમાં કેટલા હાજર છે શું પ્રશ્ન પૂછે છે ઓબીસીની અંદર અતુલભાઈ ટીકા નથી કરતો પણ વસ્તુ શું છે કે જે હાજર્યા છે એ બોલી શકતા નથી અને અમે જે બોલીએ છીએ તો અમે ખરાબ દેખીએ છીએ અમે ઓબીસી માટે કરીએ છીએ મારો કોઈ અંગત સ્વાર્થ છે નહીં ખ્યાલ આવે એટલા માટે આપણે એક વાત ઉપર ફિક્સ રહી વ્યક્તિગત મતભેદોની ચર્ચા ના કરીએ ઘણા માણસો ઘણી બધી રીતે કામ કરે છે આપણે પોઝિટિવ રહીએ અને આપણે ઓબીસીની જ વાત કરીએ ઓબીસી ઓબીસી અંગેનો પત્ર હતો રાજુભાઈ અને ઓબીસી ના પત્ર શું આવ્યો અને શું જવાબ લખ્યો એ તો જાણવાનો આપણને અધિકાર છે જ જી આપણે આપણે હવે હું તમને કહું કે જ્યાં સુધી મને જાણમાં છે ત્યાં સુધી પંચને બહુ વ્યવસ્થિત જવાબ આપેલો છે 2019માં જે કાગળ આવ્યો આપણે વાત થઈ કે ભાઈ પંચને આપણે એવું કીધેલું છે જ્યાં સુધી અમે અનામતમાં નથી ત્યાં સુધી બિન અનામતમાં તો છી જ ને એટલે એવો જવાબ આપણે આપ્યો છે ને તમે જે વાત કરો છો એ 2019 ની વાત કરો છો હું જે વાત કરું છું 2020 ની વાત કરું છું 20 ની વાત કરો છો 2020 માંથી કઈ એજન્સી માંથી ટપાલ આવી એ બોલ્યા નતા એને કાગળ ની વાંચન નતું કર્યું એટલે હું જે વાત કરું 2020 ની વાત કરું 2020 માં શું થયું એ વોટ્સએપ પર બંને કાગળ મૂકે ભરતભાઈ આપણે એક વસ્તુ ઉપર નિષ્કર્ષ ઉપર ઈ આવીએ કે આપણે ઓબીસી જોઈએ છે આપણે અત્યારે જી સ્ટેજ ઉપર છીએ ઈ સ્ટેજ ઉપરથી આપણે આગળ જોવું છે પાછળ નથી જોવું ચલો આપણે માની લો કે આપણે આજે અરજી કરીને મળવા ગયા બરાબર છે માની લો કે ટપાલ નથી લખી એ લોકો તો બધા કાગળ જૂની ફાઇલો જોવાના છે કે અમે તમને માર્ચ મહિના 2020 માં ટપાલ લખી હતી તમારો જવાબ આવ્યો નથી તો માટે તમને પંચ ઓબીસી માં રહેવાનો અધિકાર રહેતો નથી એવું માની લઈએ છીએ તો સાહેબ એવું બોલે નહીં એનું કારણ કહું કે જી સંસ્થા 20-20 વર્ષથી મહેનત કરતી હોય ને 4 દિના કાગળ માં એવી રીતે કાઢી નાખે ને તો એ અધિકારી ની 4 ખુરશી ના 4 પાયા તો રાજુ એકલો હલાવી નાખશે જવાબ આપણે ઓપન પ્રોમિસ છે જવાબ આપવાની ફરજ હતી કે નહીં આપણી જે ફરજ છે જવાબ આપવો તો બહુ સારી વસ્તુ છે પણ શું જવાબ આપ્યા શું કાગળ જાણવાનો આપણો અધિકાર છે કે નહીં 100% એટલે માટે તો આપણે વાત કરીએ છીએ ને કે આપણું સંગઠન ક્યાંક ને ક્યાંક મજબૂત બનાવવાની આપણે જરૂર છે અને એ સંગઠન પારદર્શી હોય આપણો કહેવાનો ભાવ અર્થ ખાલી એટલો જ છે અને સમસ્ત કંસારા સમાજ અત્યારે એમની રીતે ફૂલી એક્ટિવ છે પણ જો આ સંસ્થાની રચના જે ઓબીસી માટે થયેલી છે તો આપણે એવું માનીએ કે એ સંસ્થા ઓબીસી માટે જ કાર્યરત છે
પણ ક્યાંક સમાજને એવું લાગશે કે આ સંસ્થા ઓબીસી માટે નથી, તો આજ વિજયભાઈ નું રાજીનામું બે કલાકમાં જ લેવાઈ ગયું. સામાજિક રીતે આપણે બધા એક્ટિવ છીએ એવું માનીએ છીએ કે આ કામ થવું જોઈએ, પણ ઈ કામ એક લેવલ પછી નહીં થાય તો આપણે શું કરવું પડશે? આપણે એનું ઓલ્ટરનેશન વિચારવું પડે. વિનંતી કરું છું રાજુભાઈ કે તમે ભરતભાઈ શેઠ ને વાત કરો કે 2020 ની વાર્ષિક સામાન્ય સભામાં તમે જે વાત કરી હતી, જે ટપાલ આવી હોય અને જે જવાબ આપે અમને આપે, નકલ આપે તમે વોટ્સએપ પર આપે, મારે તમને આપડે સમિતિ ને આપે, એટલે આપણને ખ્યાલ પાવે ને કે શું કઈ એજન્સી માંથી આવ્યા છે અને ભવિષ્યમાં આપણે લેટર લખવા માટે એનો રેફરન્સ નંબર જોઈશે, તારીખ જોઈશે, જવાબ નંબર જોઈશે, આ બધું જોઈશે જ, અને આપણે જે જવાબ આપ્યો છે એની પણ ઉલ્લેખ તો કરવો પડશે, તો જે લોકો ફટફટ વસ્તુ આપણને. પ્રશ્ન અહીંયા છે જી, ભરતભાઈ અત્યારે ભરતભાઈ લાલાણી વાત કરી રહ્યા છે ઉત્કર્ષ માંથી, તકલીફ એ છે કે પંચ આગળ જયારે આપણે જઈએ છીએ તે પંચમાંથી સુજ્ઞાબેન ભટ્ટ પંચ એવું કહે છે કે તમારા જ્ઞાતિના પ્રમુખ છે એમને તમે પૂછો. મેં ઘણા બધા એવા કાગળો જોયા છે કે તમારા જ્ઞાતિના પ્રમુખને પૂછો, પણ પરિસ્થિતિ જે જ્ઞાતિના પ્રમુખને આપણે પૂછીએ તો એમની પાસે સ્વાભાવિક છે તરત માહિતી ના હોય, એટલે એ પત્ર લખીને કોઈ ટાઈમ આપે આપણે બોલાવે ત્યારે જોવા જવાનું. આ તે વાસ્તવિક રીતે બહુ ટૂંકો ટાઈમ છે ને એમાં પોલિટિકલ નિર્ણય લેવાનો છે, પેપર વર્ક પંચ આ બધું તો છે, પણ આપણે એક એવું મજબૂત સંગઠન બનાવવું પડશે જી ફિક્સ એક જ લાઈનના એજન્ડા ઉપર કામ કરે કે ઓબીસી જોઈએ છે, આપણે પાછળ શું થયું ના જોઈએ આગળ જોઈએ, અને જે પી કાગળ જે બી ડોક્યુમેન્ટ ભરતભાઈ એકવાર છે ને આપણે બધી જ સંસ્થાઓએ બધી રીતે કામ કર્યું છે, તો હવે અરજદાર તરીકે જ્યારે સમસ્ત કંસારા સમાજ બેઠું છે ત્યારે જ્યાં સુધી આપણે કોઓપરેટિવ રહેશે એક્ટિવ રહેશે ત્યાં સુધી કામ કરશે, નહીતર આગળ સમાજે બીજો ઓલ્ટરનેટ વિકલ્પ વિચારવો પડશે. હું ના નથી પાડતો, સમજો આજે તમે ઓબીસી અંગે મેં તો ભૂતકાળમાં માંગણી કરી હતી, પણ એ લોકોને બધા જાણે પેલા આપણે ડિફેન્સ લગતા કાગળ બતાવવાની ના પાડે છે, એ વસ્તુ ના ચાલે, પારદર્શી વહીવટ હોય ને તો સમજ કંસારા સમાજ ઉપર છાપ નથી મારી, હું બહુ સ્પષ્ટ વાત કરું છું. આ પત્ર ભરતભાઈએ બંને 2019 ના 2020 ના વોટ્સએપ પર મૂકવા પડે, નહીં મૂકે પ્લેટફોર્મ ઉપર ના લઈ આવી શકીએ. હા, વ્યક્તિગત રીતે કોઈ સભ્યને માહિતી માટે જોવું હોય આ તે તો બરાબર છે, એટલે બીજા રસ્તા છે. તમને ધારો કે માહિતી મેળવવી છે, તમે ખાલી જજો અને ફોટો પાડી લાવજો, મને વોટ્સએપ પર મોકલજો, લો ચાલો. પણ એમ નહીં, મારો કહેવાનો મતલબ શું છે કે જે કોઈ બી ડોક્યુમેન્ટરી એવિડન્સ છે ધારો કે એ સમસ કંસારા સમાજ ના આપતું હોય આપણે, તો સમસ કંસારા સમાજ એમનો જે કારોબારીનો અહેવાલ આપ્યો આપણે એને જેમ માન્ય રાખ્યો તેમ આગળ ઉપર બી કંઈક થોડીક રજૂઆત કરશે. એ લોકો પોઝિટિવ છે, સંસ્થા 20 વર્ષથી જે ધ્યેય સાથે બનાવેલી છે ને તો એ ધ્યેયને તો પડતી નથી મૂકવાની, એટલું તો આપણે બધા બી માનીએ છીએ. પણ એક તબક્કે સાચું કે થોડુંક વાતાવરણ નિરાશાવાદી છે તો અહીંયા આપણે કંઈક મહેનત કરવી પડશે, એટલા માટે આપણે એક ચેનલ ખોલવી પડેલી છે. આ ચેનલ એને ધક્કો મારવા માટે છે, એનો વિરોધ કરવા માટે નથી. આપણે જયારે એ લોકો બધું દબાઈને બેસવા બધું ખાનગી રાખતા હોય તો સમાજ ની અંદર ખુલ્લું રાખવું પડે, અને સમાજ કંસારા સમાજ નો સભ્ય ના હોય એ પણ ભાગ લઈ શકે અને દરેક માંગી શકે. હું તો સભ્ય છું, હું માંગણી કરું તો પણ નથી બતાવતા, પછી એના વિશે કામ કરવાનું છે શું? રમેશભાઈ વાત કરે છે. અચ્છા, મારે 2 દિવસ પહેલા ભરતભાઈ શેઠ સાથે વાત થઈ છે કે રમેશભાઈ આપણે જે ગૂગલ માં મીટિંગ કરી અને સર્વે જે કઈ તમારી જે કઈ લાગણી છે કે સમસ્ત કંસારામાં નવયુવાન વર્ગ ઘણો ઉમેરાનો છે, જેઓના ઘણા પ્રશ્નો છે સમસ્ત કંસારા પાસે, જુદી જુદી જે કાંઈ ઓબીસી માટેની કામગીરી કરેલી છે, એટલે એણે મને એમ કીધું છે કે 15 તારીખે હમણાં જે પ્રગટ થશે અંક
સમસ્ત કંસારાનો, તેની અંદરમાં હું બધા ડોક્યુમેન્ટ છે ને એની અંદરમાં મૂકવાનો છું, વધારાની પણ બીજી માહિતી મૂકવાનો છું. ઉપરાંત આપણે સમસ્ત કંસારા માટે ગૂગલથી રૂબરૂ મળવું સમસ્ત કંસારા, તેના માટે પણ હું તૈયાર છું. હવે એક જ છે કે એને ખરેખર લાગણીથી કીધું છે કે આપણે રમેશભાઈ હવે સમસ્ત કંસારાની જે કાંઈ છે ઓબીસી માટેની કામગીરીમાં હું તૈયાર છું, અમે તૈયાર છીએ, અને 15 તારીખે જે એક આપણે વીકલી આવે છે ને જે મંથલી આવે, હા મંથલી આવે છે, એની અંદરમાં હું સંપૂર્ણ માહિતી આપવાનો છું. કોઈ ભૂલ થઈ હશે, કઈ થયું હશે, હવે એને જો પકડી રાખશો ને તો આપણો આ જે છે ને અહિયાં રહી જશે. જયારે માહિતી માંગવા માંગી માહિતી પણ નતા મોકલતા, પંચે નોટિસ પાડી હતી સમાજ ને કે તમે માહિતી આપશો આપતા નથી, માંગો સરળ કરતી નથી, અને માહિતી નહીં આપો તો સરળ બંધ કરી દઈ. આ ધમકી વાત પણ ખબર મળી રહી છે, એટલે એવું નથી ખાલી પંચનો વાત છે. મંદિરો સાંભળો તમે ભાઈએ જવાબદારીપૂર્વક વાત કરી, આવતા અંકમાં આ બધી વિગત આવશે. સમય દૂર નથી, સમય આવશે ત્યારે જોઈએ શું કરે. અત્યારે આપણે નેગેટિવ વિચાર શું કામ કરીએ. હા હવે બરાબર હેમેન્દ્રભાઈજી વાત કરી કે 15 તારીખ ની આપણે વાત છે બરાબર છે. એક વાત હું તમને કહેવા માંગુ છું કે આગળ પાછળ નો વાદ વિવાદ મૂકીને આપણે કંસારા આપણા પોતા કંસારાનો હિત જાળવવા માટે એક થઈને જો આ લડત લડશું તો આપણે અવશ્ય ચોક્કસ સફળ થઈશું એવું મારું માનવું છે. બીજા નંબરે કહેવાનું છે કે દરેક જિલ્લા વાઇઝ સંગઠન એકત્ર કરીને તેનું આવેદન પત્ર ત્યાંના કલેક્ટરને એક કોપી આપણે પંચને અને એક કોપી આપણે મુખ્યમંત્રીશ્રીને પહોંચી કરી અને એનું એક સંગઠન આપણે એક સંગઠનની કોપી મોકલી જેથી એનું બધું એક જ સંગઠન આપણું ભેગું થઈ શકે અને એક જગ્યાથી આપણે રજૂઆત કરી શકીએ એવું મારું એકદમ માનવું છે. આમાં કેવું છે જો હું તમને કહું કે આપણે એક ભરૂચ જ્ઞાતિ કંસારા જ્ઞાતિ જામનગર માંથી રમેશભાઈએ આવેદન પત્ર તૈયાર કર્યું, બીજું ભરૂચ જ્ઞાતિનો આપણે આ પત્ર મળ્યો, બરાબર ભરૂચ જ્ઞાતિ પ્રયત્નશીલ છે એમ દરેક ક્ષેત્ર વાઇઝ આપણે બધાને કીધેલું છે. હવે હેમલભાઈ અત્યારે આપણે છે ને આપણા આ તો લાઈવ મીટિંગ હતી, આજ બધા એકબીજાના પરિચયમાં આપે થોડો બધાનો એકબીજાને અનુકૂળતા થાય, મોબાઈલમાં નંબર સેવ થાય. આપણે લીડરશીપમાં એવું નક્કી કરીએ છીએ કે આપણે જે કાંઈ ભી સારા પ્રયત્ન ઓબીસી માટે થઈ શકે એને લગતો નાનકડો મેસેજ આપણે ગ્રુપમાં મૂકતા રહેશું. કોઈ ભી ડેવલપમેન્ટ હોય, જેમ કે કોઈ સંસ્થા છે, જેમ રમેશભાઈએ સમાચાર આપ્યા કે અમે ગયા હતા, અમીબેનને મળ્યા, આ મળ્યા, આવેદન આપ્યું, એમનું પેપરમાં પ્રેસ નોટ આપી, એમ દરેક ગામથી થોડો થોડો પ્રયત્ન આપણે ચાલુ કરશું અને એની જે વસ્તુ છે એ આમાં નાખશું. ઇન ધ મીન ટાઈમ સમસ્ત કંસારા સમાજે થોડોક ટાઈમ માંગ્યો છે, એટલે 5-15 દિવસમાં એમનું બી જે અપડેટ આવે છે આપણે એમનું બી વેઇટ કરીએ.
ભરતભાઈ આપણે શું રિપ્લાય આપે છે, એમનો રિપ્લાય 100% પોઝિટિવ છે, હું જરાય નેગેટિવ નથી. કારણ કે સમસ્ત કંસારા સમાજની જે પરિસ્થિતિ છે એમાં એક રજિસ્ટર સંસ્થા છે, એની કારોબારીમાં ચર્ચા કર્યા વગર ઓપન પ્લેટફોર્મમાં બધી વાત ના કરી શકે એવું આપણે માનીએ જ છીએ, બરાબર છે? એટલે એને આપણે ટાઈમ આપવો જોઈએ. આપણે આ ગ્રુપ બનાવ્યું એમાં બી બધા પોઝિટિવ છે, અને એમને કીધું છે અમે કે ભાઈ જેટલા બી વોલ્યુન્ટર જીબી ગામમાં જોતા હશે તો આપણે આપણા ગ્રુપ થ્રુ બધે કોમ્યુનિકેટ કરશું, ઇવન કોમ્યુનિકેટ નહીં થઈ શકે એવું હોય ને તો એ ગામમાં 5 જણા પહોંચી જશું. સપોઝ કાલ સવારે એવું ગામ હોય કે જ્યાં આપણી પાસે વોલ્યુન્ટર નથી તો બીજેથી મોબિલાઇઝ કરીને બી આપણે વ્યવસ્થા કરશું. એટલે આપણે ઈ કોઈ પ્રશ્ન નથી. હવે મેઇન જે પ્રશ્ન છે ને એ ટેકનિકલ છે. ટેકનિકલ પ્રશ્ન કેવી રીતે છે કે ગવર્મેન્ટ ઓબીસી ને કેવી રીતે આપવાનો ડ્રાફ્ટ કરે છે? પંચ જૂનું ચલાવે છે, નવું ચલાવે છે, જૂનો સર્વે ચાલશે, જૂનો સર્વે નહીં ચાલે? આપણે આ બધી ટેકનિકાલિટીને સમજવી પડશે અને એના આધારે જે કઈ નિર્ણય લેવાશે ને એ આપણે ફોલો કરવો પડશે. રાજુભાઈ, અચ્છા, આજે નીતિનભાઈ પટેલ નું જે આપણે સાંભળ્યું કે અનામત માટે હજી કોઈ સમાજ આવેલ નથી રજૂ કરવા, એવું નીતિનભાઈ પટેલે જણાવ્યું છે. અચ્છા, તો તમે કહો છો કે નીતિનભાઈ પટેલ ને આપણે આ બાબતમાં જાણ કરવી કે અમારો 82 સાલ 100% સમસ્ત કંસારા સમાજે જવું પડે, એમની સમિતિએ જવું પડે, એને જોતા હોય તો 25 જણા આપણે બીજા સાથે જાય, પણ એમને કેવું પડે કે સુજ્ઞાબેન 20 વર્ષથી અમારો સર્વે કરે છે, એનું શું તમે ના પાડો છો? તો અને એ તો બધા જ છાપામાં આપવું પડે. અચ્છા, તો એના માટે કઈક ટાઈમ નક્કી કરો. નીતિનભાઈ પટેલ છે, સચિવાલયમાં છે, કઈક ટાઈમ નક્કી કરો. સમસ્ત સમાજ છે એને જાણ કરીએ, અમે તમારી સાથે આવીશું. હવે એક જ છે કે ભરતભાઈ લાલાણી કીધું કે કદાચ ઈ કોઈ પણ સાથે કે કોઈ પણ સપોર્ટેડ ન રહી તો આપણે સેકન્ડ ઓપિનિયન નક્કી કરીએ કે આપણે સંગઠિત બની અને નીતિનભાઈ પટેલ છે જે તે સત્તાવાળા છે એને મળીએ. લોકશાહી છે, આપણે જઈ શકીએ છીએ ગ્રુપ લેવલે. અને સમસ્ત કંસારામાં ભરતભાઈ પણ મને વાત કરી છે, આપણે ખરેખર ઓબીસી માટે હળી મળીને બધી વાતે હું તૈયાર છું. 2-4 દિવસમાં મીટિંગ ઝૂમ કરવી હોય તો પણ હું તૈયાર છું. 15 તારીખે મેગેઝિન બહાર પડે છે, એની બધી માહિતી ઓબીસી ની ચર્ચા અને જે આજે આપણે જે સોશિયલ મીડિયામાં માંગણી કરે છે આનો જવાબ શું છે તો હું બધો રજૂ કરું છું. પ્લસ ઝૂમ મીટિંગ ની અંદરમાં પણ હું અને અમારા 3-4 સભ્યો જે હાજરી આપશું અને આપણા સમાજની કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન હશે તો અમારાથી બનતા બધા પ્રયાસ કરીશું ઓબીસી લેવા માટે સાથે હળી મળીને કામ કરવા અમે તૈયાર છીએ એવી મારી સાથે વાત થઈ છે. ના તો આપણે કોઈ વાંધો નથી, આપણે તો ઓબીસી જોઈએ છે, એક લાઈન નો જ એજન્ડા છે, બરાબર? આપણે આપણે શું છે હવે એક જ છે કે ઈ પાસે 2-4 દિવસમાં માનસિક રીતે આપણે તૈયાર થઈ જાય ગામે ગામના કે જેની અંદરમાં કાલે રજૂ કરવા જવું છે. આપણે સચિવાલયમાં રજૂ કરવું છે, નીતિનભાઈ પટેલ ને નવા સીએમ ને રજૂ કરવું છે, તો થોડું માનસિક રીતે તૈયાર થઈ જાય કે કોઈ પણ સમયે તૈયાર થાય 2 દિવસ અગાઉ મેસેજ મૂકી દેવાનો જે તે જ એડ્રેસે આજે આપણે પહોંચવાનું હોય એ એડ્રેસ છે. તો મારી એક એવી ગણતરી છે રાજુભાઈ કે અમદાવાદ ખાતે તમે આજે 4-5 સભ્યો છે, થોડા સચિવાલય છે, થોડું રાજકીય છે, એને થોડા એવા કોન્ટેક્ટમાં રાખો રહ્યો કે ભાઈ આ કામગીરી માટે અમારે હવે આ જૂની મેટર જ છે, પરંતુ અમારે એને રજૂ કરવાની છે અને આ બાબત માટે અમારે ક્યારે કેને મળવું, તો આપણે એવું ઈચ્છીએ છીએ કે થોડી માહિતી મળશે તો આપણે વધારે અસર કરતા રહેશે. આપણે એક નક્કી કરીએ આજે, આજે તમે બધા વડીલો સમક્ષ થતા હો દરેક સંસ્થામાંથી, તો આપણે 20 તારીખની ટાઈમ ફ્રેમ નક્કી કરી, આજે 11 તારીખ છે, 20 તારીખ સુધીમાં સમસ્ત કંસારા સમાજ શું કરે છે એ જોઈ લઈ, પછી જો એમનું ડેલિગેશન જાતું હોય એમાં એમને આપણી જરૂર હોય તો આપણે કોઈ વાંધો નથી, નહીતર નીતિનભાઈના આજના આવેદન ઉપર 20 તારીખ પછી આપણી કમિટી એક ઈજ બેનર હેઠળ સમસ્ત કંસારા અનામત આવેદન કમિટી હેઠળ નીતિનભાઈ ને મળશે. નીતિનભાઈ ત્યારે સીએમ હોય કે ડેપ્યુટી સીએમ હોય, આપણે 12-15 જણાની જે કઈ ટીમ નક્કી કરીએ ઈ એમને વિધિવત ત્યાં મળવા જશું કે સાહેબ આટલા વર્ષથી અમારો સમાજ આ પંચમા સર્વે હેઠળ જે એમનો જે ટેકનિકલ ડ્રાફ્ટ તૈયાર કરવાનો છે આપણે તૈયાર કરીને રાખશું,
આપણે એવું ઈચ્છીએ કે સમસ્ત કંસારા સમાજ આ કામ કરે, પણ બાયચાન્સ એ ના કરે તો આપણી કમિટી, આપણી કમિટીના નેજા હેઠળ નીતિનભાઈ ને મળવા તો જશે સ્ટેટમેન્ટ ની અગેન્સ્ટ. બરોબર બરાબર છે, બરોબર છે. હવે આમાં શું છે, આપણા રાજકીય જે આમાં આગેવાનો સામેલ થયા છે તેઓ પાસે અમુક એની ગાઈડલાઈન હોય કે એની પ્રોસિજર છે, ફોર્માલિટી શું છે નીતિનભાઈ પટેલને મળવાનું, જેથી કરીને આવનાર બારગામના માણસો છે પ્રોપર રહે છે, એનો સમય ન બગડે, એનો ટાઈમ ટેબલ છે એ એડવાન્સમાં નક્કી કરો, પછી 20 તારીખ આવતા વાર નથી, અઠવાડિયું છે. ગાંધીનગર જવું હોય ને તેથી સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી તૈયારી રાખવાની, કન્ટિન્યુઅસ રહેવાનું જ રહેશે અહીંયા. કારણ કે આમાં કેવું છે ખબર છે, અહીંયા પરિસ્થિતિ ગંભીર હોય, મોસ્ટલી જ્યારે ભી જી ટાઈમ આપ્યો એ ટાઈમે તમને અવેલેબિલિટી ના મળે, આપણા જેવા 500 જણા હોય ના મળે, બરાબર છે. એટલે જે દી ભી ગાંધીનગર જવાનો તે દિવસે વન ડે પિકનિક નો પ્રોગ્રામ રાખવો પડે, વહેલો વારો આવે તો વહેલા નવરા થાય, નહીં તો હાંજ પડવાની તૈયારી રાખવી પડે. પણ હેમેન્દ્રભાઈ છે, બીજા આપણે ચંદ્રશેખરભાઈ છે, પછી આપણે બીજા રાજકીય કંટક વાળા છે, તો થોડુંક આમાં એ લોકોના. સાહેબ હું તમને કહી દઉં કે નીતિનભાઈ વિજયભાઈ ની ચેમ્બરમાં જવું હોય તો એની ઈ જ હાલત હોય છે. હા ભાઈ ભાઈ બરોબર, અમે તો અહીંયા ઉભાજી સચિવાલયમાં એટલે અમને ખબર છે કે નીતિનભાઈ જવું હોય ને સાહેબ ઉભાજી પાંચ બેઠા છે, ઈ કોકારે ફોટા જ પડાવતા હોય. હવે એક જ છે, 20 તારીખ બાદ છે ને આપણે નિર્ણય લઈ લઈએ, 20 તારીખ બાદ આપણે નિર્ણય લઈ, સમસ્ત કંસારા સમાજ જો એક ડેલિગેશન લઈ જતું હોય એમને આપણી હેલ્પ ની જરૂર હોય એની સાથે જાશું ને, એને કીધું છે. બીજું કઈ પણ કરતા પહેલા આજના નિવેદન ની અગેન્સ્ટ માં કંસારા જ્ઞાતિ કાયમ માટે ઉભી છે એ આપણે એટલીસ્ટ એને પહેલી ઈ જાણ કરી. ના ના, એને એને કીધું છે કે આપણે હળી મળીને જાશું, નો પ્રોબ્લેમ, એને ખાતરી આપી છે, તો આપણે વિશ્વાસ છે કે આપણે એની સાથે રહી અને આપણે જેતે રજૂ કરશું, જેથી કરીને શું થાય કે જૂનું અને નવું બંને એક સાથે રજૂ થાય તો એનો ઘણો ફેર પડશે. એટલે આપણે ઈચ્છીએ છીએ કે આ સમસ્ત કંસારા છે હવે ખરેખર આપણા સાથે જે કઈ છે જાગૃતિ આવી છે આપણા બધા કંસારા સમાજથી, તો એનો મેં એને વાત કરી કે ભાઈ નવયુવાન વર્ગ ઉમેરાણો છે એને વડીલ તરીકે તમારે છે એ જાણકારી આપો, જેથી કરીને ભવિષ્ય એ છે, આપણે નથી ભવિષ્ય, આપણા બાળકો ભવિષ્ય છે, એના માટે આપણે કરવું અને એને શાંતિથી રિપ્લાય આપવા એ આપણી ફરજ છે. તો એને બધી વાત કરી છે કે ના ઓકે રમેશભાઈ, આપણે છે ને ટૂંક ટાઈમમાં એક મિટિંગ એ કરશું અને હું આખો અહેવાલ છે ને 15 તારીખે ડિક્લેર કરું છું બુક દ્વારા, બરોબર. છતાંય તમારે ગમે તે મને કોઈ પણ સમયે છે ને ફોન કરો, હું તમને બધા રિપ્લાય આપીશ. તો આપણે ઈચ્છીએ છીએ કે થોડોક ટાઈમ 5-7 દિવસ જવા દઈએ, બધું સારું થઈ જશે, આપણે હળી મળીને થશે તો વધારે બેટર રહેશે. અંતે સરવાળે તો આપણે કંસારા એક જ થઈને રહેવું પડશે, આજે નહીં તો ચાર દિવસ. જી તો એમાં કોઈ બે મત નથી રમેશભાઈ. હવે ઓલરેડી અત્યારે 11:23 એટલે આપણે અડધી કલાક વધારે લઈ લીધી છે. હવે આજની મીટિંગ નું હોસ્ટિંગ સ્થાન છે ને સમસ્ત સેવા કંસારા સેવા સમાજ ગુજરાત નું હતું, તો આપણે રૂપેશભાઈ ને જ કઈ બે શબ્દ બોલે ને આપણે મીટિંગ પૂરી કરીએ. ચોક્કસ રૂપેશભાઈ. હેમલભાઈ કેમ ગયા, હમણાં સુધી હતા એને ખબર પડી એટલે ગુલ્લી થઈ ગયા. ના ના, રૂપેશભાઈ કેમેરો જસ્ટ બંધ થયો એમનો. આવ્યા આવ્યા, મારે મારી સાથે બેઠા છે. ચેતનભાઈ હા આવો આવો. ચેતનભાઈ રૂપેશભાઈ ને આભાર વિધિ માટે અમે સિલેક્ટ કર્યા છે, તમારી વાત કરીને રૂપેશભાઈ ને કેજો એ રીતે, બરાબર બોલો. પત્રકાર ક્ષેત્રે એક કે બે વ્યક્તિ તો છે, ભલે એક્શન માટે રાહ જોઈએ, પણ આનો રેડિયો આપવાનું તો આવતીકાલ થી ચાલુ કરી દઈએ, તો આવતીકાલ થી જે પત્રકાર બહાર પાડવાના છે તો એના ધ્યાન નહીં આવશે, તો એ અંક માં લઈ લેશે, એના પછી 20 તારીખ ની આપણે કારડિયા રાજપૂત સમાજ છે એનો ઓબીસી માં સમાવેશ કરવામાં આવ્યો છે,
તો કારણે રેખુ સમાજમાં પરમાર આવે છે, ચૌહાણ આવે છે, અલગ અલગ જ્ઞાતિઓનો નામનો જ ઉલ્લેખ થાય છે, અટકનો જ ઉલ્લેખ થાય છે, તો કારડીયા રાજપૂત સમાજ ઓબીસીમાં કેવી રીતે સમાવેશ થાય? એટલે આપણી મૂળભૂત જે અટક છે એને આપણે ભૂસી ને કંસાર લખાવવું જરૂરી નથી, પણ આપણી યોગ્ય દિશામાં યોગ્ય ચોક્કસ માંગણી હોય એને આપણે સાર્થક કરવી જોઈએ. આપણે દિશાહીન જ થવાનું. ઉંમરમાં નાનો છું હેમંત્ર કાકા, તમે મને સારી રીતે સાંભળો છો, તમે સંગઠનનું કામ કર્યું છે, મેં પણ સંગઠનનું કામ કર્યું છે, અને એઝ એ દીક્ષિતભાઈ ને નીતિનભાઈ ને પણ હું મળીને આવ્યો છું, અને શિહોર મેટલ મર્ચન્ટ એસોસિએશન નો પ્રમુખ હું પોતે છું, અને નીતિનભાઈ ને અમે રૂબરૂ મળીને આવ્યા હતા ગુજરાત મેટલ મર્ચન્ટ ના દરેક વેપારીઓ અગ્રણીઓને લઈને. પણ ઈ એટલો માણસ તમારી એક મિનિટ ની સાંભળે તમારો કાગળિયો રવાના કરી દેશે. હું કામ કે પહેલા તમારે એને અરજી કરવી પડશે, તમારે એની જે કાંઈ એના જે નીચેના પીએસ સચિવ છે એના સુધી તમારે કાગળિયો પહોંચાડવો પડશે. એઝ એ ટાઈમ તમે લઈને જશો એટલે એમ કે મારે સુધી નતો, તમે અત્યારે લઈને આવ્યા એઝ એ ટાઈમ, તો હું આની સ્વીકારું. તમને આપણે બે રાજકારણી માણસ થી સારી રીતે તમે નીતિનભાઈ ને ઓળખો છો, હું સારી રીતે ઓળખું છું, એટલે આપણે આ બધી ડિટેલ માંથી જવું. આપણે સમાજનો વિકાસ કેમ થાય, સમાજનો ઉદ્ધાર કેમ થાય એ માટે તેને ભેગા છે. સંગઠન બન્યું છે, સારી બાબત છે, પણ સંગઠનનો વિકાસ થવો જોઈએ. સંગઠન એક કાપડું જે અત્યાર પૂરતું નહીં, કાયમિક ધોરણે બંધાયેલું રહે એના માટે તેને મન રસ છે. અને રહી વાત સમજતા કંસેરાની, મારી વાત સાંભળો, તો ઘરે ઘરે જયારે સર્વે કરવામાં આવ્યો, ઘરે ઘરે જયારે ચોપડીઓ મોકલવામાં આવે છે, ભરતભાઈ શેઠ અત્યારે 15 તારીખે હું અહેવાલ રજૂ કરી દઈશ, એને આજે ઓબીસી ના નિર્ણય કેન્દ્ર સરકાર લીધો, આજ દિવસ સુધી ભરતભાઈ શેઠ અત્યારે પ્રમુખ છે સમસ્ત કંસેરાના, તો આજ દિવસ સુધી કેમ સામે નો આવ્યા? અને આપણા અહેવાલો એવું એવું જરૂરી નથી કે ટાઈમ ટુ ટાઈમ આપણે અહેવાલો રજૂ કરવા, વહેલા રજૂ કરી શકો એજન્ડા મુજબ. અને મુખ્ય એજન્ડા આપણો વર્ષોથી વજુભાઈ વાળા જયારે ગુજરાતના મંત્રી હતા એની નજીક ના વ્યક્તિ હોય તો ગુણુભાઈ, બરાબર, ગુણુભાઈ જયારે એની મહેનત કરી ત્યારે સમસ્ત કંસારા સમાજે ગુણુભાઈ ને આજીજી કરી હતી, પણ જે તે સમયે વજુભાઈ ના હાથમાં જયારે વજુભાઈ એના હાથમાં સત્તા હતી તો કેમ ન કરી શક્યા? એ બધી વાત જાણો છો, ભૂતકાળ તમારે યાદ નથી કરવો, તો સમસ્ત કંસારામાં જે કઈ મોભી બેઠા છે એ પોતાના 5 વ્યક્તિઓના લાભ લેવા હાથ જો બેઠા હોય તો સમાજમાં પદ લેવાનો એને 1 પણ ટકાનો અધિકાર નથી. આ બધી મારી વાહિયાત વાતો નથી, જે છે હું સ્પષ્ટપણે કહીશ. ઉંમરમાં નાનો છું, તમે બધા દરેક વડીલો છો, હાજીયા કરવા મને બિલકુલ રસ નથી. સમાજનો વિકાસ થાય ને પહેલો અગ્રેસર હોય, અને મેં રાજકારણ કર્યું છે, સમાજ અરે આજની તારીખમાં જોડાયેલો. એટલે રાજુભાઈ જે વાત કરતા હતા એ કાયદેકી વાત કરતા હતા, પણ આપણે બધા જયારે સંગઠિત નથી પેલા પોતાના મનને તમે પૂછજો. તમે નખત્રાણાથી છો, જામનગરથી છો, રાજકોટથી છો, જુનાગઢથી છો, આપણું સંગઠન શું છે? એકા બીજાને પાડી દેવાનું, આ વસ્તુ નહીં થાય. કારણ કે પાટીદારોમાં હાર્દિક પટેલ ક્યારે સાબિત થયો, સફળ થયો? એને સપોર્ટ છે, તો આપણે હાર્દિક પટેલ જેવા આંદોલન નથી કરવા. સમાજ ટૂંકો છે, ખોબા જેવો છે, અને અત્યારે એની જાય તો 5 વર્ષ પછી આપણો સમાજ નહીવત થશે. એટલે મારે વડીલોને લાગણી છે, તમે જે કઈ નિર્ણય લ્યો હું તમારી નહીં, મારી જો યુવો હોય તમારી સાથે હંમેશા માટે સાથે જશે. તમે જે નિર્ણય કરશો સારો કરશો, સાચો કરશો, પણ યોગ્ય દિશામાં સમાજને લઈ જાઓ. હેમેન્દ્રભાઈ હું તમારી વાત સાંભળીશ. હા બોલો હેમેન્દ્રભાઈ. મારો કહેવાનો આદેશ જે હતો ને કે ઉદ્દેશ છે ને જે મારો એ કહેવાનું કે આપણી કંસારાની વસ્તી જે છે એ રાજકારણીના દ્રષ્ટિમાં કેટલી ક્વોન્ટિટીમાં આવે છે ને એ જોવાની હોતી હોય. અમે પણ એ લોકો જોતા હોય.
એક મિનિટ સાંભળી લો ખાલી, એમાં તમે હું મારું નામ લખાવું છું, શું લખાવું છું? કંસારા હેમેન્દ્રભાઈ મોહનલાલ ગુજરાતી, સમજી લેજો. આજે મારું મારું મતદાર યાદીમાં નામ લીધે છે કંસારા હેમેન્દ્રભાઈ મોહનલાલ ગુજરાતી. મારી પછીની અટક છે ને પાછળ લગાવો છો, કે મારી આઈડેન્ટિફાઈડ થાય કે એ અટક ક્યાંક સગાઈમાં કામ આવે એટલા. બાકી તો કંસારા ના નેજા હેઠળ આપણે બધા ભેગા થયા છીએ, એટલે આજે આ કંસારાના નામે આપણે કઈ કે કંસારાની વસ્તી ગુજરાતમાં કેટલી, તો કે 1.5 લાખ. 1.5 લાખ ની ગયો એટલે સ્વાભાવિક રીતે રાજકારણીઓના નેતાઓના મગજમાં અસર થાય. તમે મને પાટીદારોને જે કીધું ને, તો ચૌધરી પટેલ છે ને, આજે ચૌધરી પટેલ એ ઓબીસીમાં છે. પણ હું એક જ વાત તમને કરું, તમારે નખત્રાણા એટલે માની લો કે અંજાર તાલુકો લાગુ પડે કચ્છનો, બરાબર, તો તમારે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ને. મેં તો ચૂંટણીમાં હું સંગઠનનો મહામંત્રી રહ્યો છું એટલે મને સારી રીતે ખબર છે સ્થાનિક એટલે મારે નગરપાલિકા લાગુ પડે મિત્રભાઈ. એટલે નગરપાલિકાની અંદર નાનામાં નાની જ્ઞાતિ આવતી હોય ને, દરજી હોય, મોચી હોય, સુથાર હોય, વણિક હોય, કે કોઈ પણ જ્ઞાતિ હોય, એનામાં અમારે આપણા પાર્ટીમાં એવો નિયમ છે કે કઈ જ્ઞાતિનું બેલેન્સ કેટલું કેટલું છે એ આપણે કેલ્ક્યુલેશન કરતા હોઈએ છીએ, બરાબર. તો એમાં અટકવાઈઝ માં તે આપણે જ્ઞાતિનું સમીકરણ નીકળતું જ હોય છે મતદાર યાદીના આધારે જ. પણ એ પ્રશ્ન આપણો પછીનો ગૌણ પ્રશ્ન છે, એ આપણો ઇન્ટરનલ પ્રશ્ન છે. પણ અત્યારે જે મુખ્ય પ્રશ્ન જે છે, સરકાર પાસે માંગણી કેવી કરવાથી, કેવી સરળતાથી આપણને આપણી રજૂઆતોથી આપણને ઓબીસીમાં સમાવેશ કરે, એના માત્ર એક જ આપણો વિકલ્પ છે કે આપણે સંગઠિત થયા વગર કોઈ જ વિકલ્પ નથી. આપણે હજી તે અત્યારે જે મેં કહ્યું વિડીયો કોલમાં માધ્યમથી આપણે જે કઈ રજૂઆતો થઈ એમાં આંતરિક ક્યાંક ને ક્યાંક મતભેદો દેખાડા. ઓલા લાલાણીભાઈ વૈયા ગયા, હવે અત્યારે એને ભરતભાઈ શેઠ નો વિરોધ કર્યો, હવે આંતરિક એને મતભેદ શું હોય આપણને ખબર નથી. પણ વાત એટલા માટેની છે કે આ દરેક ગામની અંદર આ પરિસ્થિતિ છે. પણ એનું નુકસાન, મારી વાત સાંભળો હેમેન્દ્રભાઈ, એનું નુકસાન આપણી સમાજ ભોગવે છે, અગાઉ ભોગવી ચુક્યો છે, આગળના સમયમાં એ ભોગવશે. આપણે જે કઈ ચિંતા કરીએ છીએ, મારે નથી ભણવા જવાનું, નથી તમારે ભણવા જવાનું, કે નથી આપણી જે કઈ મોવડી મંડળ ભેગું થયું નથી ભણવા જવાનું. પણ આજે આપણે ચિંતા કરીએ છીએ આવનારા ભવિષ્ય માટેની, કે એન્જિનિયરિંગ કયો છે દીકરો કે દીકરી, ડોક્ટર કયો છે કે દીકરો કે દીકરી. આજે સરકારી, તમે એક કેલ્ક્યુલેશન માંડો કે સરકારી કોઈ પણ અધિકારી કચેરી હોય એમાં કંસારા કાસ્ટ નો કેટલા કેટેગરીમાં ભરતી થાય છે? 0.01 માં. આજે હું રાજકીય ક્ષેત્રમાં હેમેન્દ્રભાઈ જયારે ગયો ને ત્યારે મને અહેસાસ થયો કે આપણો સમાજ એક ટકો નથી, અને નાના નાનો સમાજ, તમે તમને સારી રીતે ખબર છે કે આપણે મતોને ખેંચવા માટે જઈને દલિત સમાજ હોય કે એના ઘરે જઈને આપણે ચા પીવી પડે, શાસ્ત્ર મુજબ આપણને ના પાડે કે એના ઘરે જઈને ચા ન પીવાય, પણ કુકમ પીવી પડે છે કે આપણે સંગઠનના પદાધિકારી છીએ, પાર્ટી અરે જોડાયેલા છીએ, એના ઘરે આપણે ચા પીવા જવી પડે. દલિત સમાજમાં આજે અત્યારે એટલું બધું સંગઠન છે, એ સંગઠિત થઈને સંગઠનની તાકાત બતાવે છે. તો આ કંસારા સમાજ એટલે ઉજળિયાત વર્ગ છે, વેપારી વર્ગ છે, તો એ શું કામ ન બતાવી શકે? શું કામ કે આપણા અંદરો અંદરના ઈગો હટ થાય છે, જે મોટા પાંચ મોભી બેઠા છે એના પોતાના લાભો લેવા છે સમાજના બેનર હેઠળ, તો આ નહીં ચાલે. અને દરેક જગ્યા પરિસ્થિતિ હેમેન્દ્રભાઈ, દરેક જગ્યા પરિસ્થિતિ છે, પણ આને સુધારવું પડશે. આજે આ મંથન થયું ને મંથન, એના પછી એવું તો લાગે છે કે આપણે એક વસ્તુ તો બધા સાથે છીએ કે આપણે ઓબીસી ભણવું જોઈએ, બરાબર છે, તમે તાકાત લગાડો, ઠીક છે. જૂના કદાચ કોઈના પ્રશ્નો હોય, કારણ કે આજે 20-25 વર્ષનો પ્રશ્ન છે, કોઈકની ક્યાંક મંદુ થઈ ગયો, તો હવે એને આપણે પૂરા કરીએ. કારણ કે મેં જે વાત કરી તો મેં અનુભવ કર્યો હતો, હું જોયો હતો, એ સમયની વાત અને અત્યારની વાતમાં ઘણો બધો ફરક પડી જાય છે. તમારા વિચારો કે તમારા વાતનો વિરોધ નથી કરતો, માત્ર મારી જે કઈ વિચારો હતા મેં તમને રજૂ કર્યા છે. વાત રહી, તમે મારા વડીલ છો, તમે જે નિર્ણય કરશો મને શિરોમાન્ય,
આપણે જે કઈ કરવું છે, જે સમાજ નું સંગઠન બન્યું છે એ સારું નિર્માણ થાય, સારી દિશામાં યોગ્ય દિશામાં જાય, એ માટે થઈને આપણે બધા પ્રયત્ન કરવા માટે તેને ભેગા થયા છે. તો મારી આજે આ મંડળ ને કે આ મોભી જે કઈ વડીલો છે એની પાસે એટલી આશા ને અપેક્ષા રાખું કે મારી મારી નહીં મારી જેવા યંગ જનરેશન ના જે બી કાર્યકર્તા સમાજ ના હોય એને તમારી સાથે જોડાયેલા છે, જોડાયેલા જ રહેવાના. પણ આપણા સમાજ ને જે પ્રાધાન્ય મળવું જોઈએ એમાં 110%, એમાં કોઈ બાંધછોડ નથી કરવાની, પણ આપણે એક સંગઠિત થાશું તો જ શક્ય થશે, નકર નહીં થાય. એક દીકરા તરીકે વડીલ ને પ્રાર્થના છે. એક વાત કરું, મને રાજકારણમાં જે કઈ હોદ્દા મળ્યા ને એ કંસારા સમાજ તરીકે ન મળે ક્યારે પણ, સમજી લેજો. કંસારા સમાજ થી વસ્તી જો લે તો મને ક્યારે હોદ્દા ન આપે ક્યારે પણ, હું તાલુકા પંચાયત નો ઉપપ્રમુખ પણ ન બની શકું ક્યારે, નેવર. એટલે મારો વ્યક્તિગત તાકાત, મારો વ્યક્તિગત ગ્રુપ અને મારી વ્યક્તિગત ઇમેજ થી જ મેં મેળવ્યું છે. એટલે મારો કહેવાનો તાત્પર્ય કે આપણે ખાલી વ્યક્તિગત રીતે નહીં, આપણું નામ સમાજનો છે, સમાજનો માણસ છે, એટલે આજે પાટીદારનું નામ પડે એટલે બધા આજનું રાજકારણ, આજનું જ ખેલ આપણે જોયો ને, આજે ગુજરાતનો ખેલ આપણે જોયો ને, સેના માટે ખેલ આવ્યો હું સમજું છું. મને ખબર છે કે આ રાજકારણ માત્ર ને માત્ર સામાજિક રાજકારણ છે અત્યારે. એટલે આપણે બધા લોકો જે છે એ વ્યક્તિગત હવે કેટલા વર્ષ લડશું, હું લડીશ. આજે મને ક્યાંય હોદ્દો લેવો પડશે પાર્ટીમાં તો હું વ્યક્તિગત લડીશ, મારે મારે ગ્રુપ બનાવવો પડશે. પણ સમાજ નો જો મારી માટે મોટો ટેકો છે, સમાજ મોટી હશે ને, મને સામેથી બોલાશે ભાઈ તમે આવો તો લેવો, એટલું જ ફરક, બીજું કઈ નહીં. ક્યાંકથી લેવું પડે છે ને ક્યાંક આપણે આપે છે. પણ એમાં તમારું પ્લેટફોર્મ સીમિત છે, પણ જયારે સમાજ નું પીઠ બળ હશે ને, સમાજ આપણે તાકાત બતાવશે ને, ત્યારે તમે યોગ્ય જગ્યાએ યોગ્ય દિશામાં હશો. બિલકુલ, હું એટલે જ કહું છું કે સમાજ ની તાકાત આજે આગળ વધારીએ. તમે લોકો નમ્ર જેટલા માટે કાકા કે મારે તમને એટલું કહેવાનું કે રાજુભાઈ એવું કહી નહીં ગયા કે 20 તારીખે આપણે ઝૂમ મીટિંગ કરીએ કે ગાંધીનગર જવાનું થાય, પણ 8 દિવસનો સમય છે. તો દરેક મંડળ એટલે દરેક ગામમાંથી શિહોર હોય, રાજકોટ હોય, જામનગર હોય, અમદાવાદ હોય, સુરત હોય, વઢવાણ હોય, સુરાવટનગર હોય, કોઈ પણ હોય, દરેક ગામમાંથી સમાજના લેટર પેડ ઉપર ઓબીસી ની માંગણીનો મુખ્ય જે આપણી છે સમસ્ત કંસારા એના ઉપર એક પરિપત્ર જાય, અને એ બધા પરિપત્ર ની ઉપરથી એક રજૂઆત ગાંધીનગર સચિવાલય ખાતે થાય છે. ગુજરાતની દરેક ગામમાં આશીષભાઈ તમને થોડીક વાર લોકો અહીંયા આ જગ્યા ઉપર આશીષભાઈ ઓળખાણ પડે કે નહીં? ઓળખાણ પડે ધોલભાઈ. હા, હવે આ જગ્યાએ જરાક તમને રોકું. વચ્ચે બધા ત્યારે બોલતા હતા, હેમેન્દ્રભાઈ વાત કરતા હતા, અતુલભાઈ સોનીએ કીધું, રાજુભાઈ વાત કરી, ત્યારે બી મારે કેવું હતું કે આ જે વસ્તુ તમે કીધી ને 100% 20 તારીખે જવાનો વિચાર કરી શકાય, પણ ત્યાં સુધીમાં તમારી જેવા હેમેન્દ્રભાઈ જેવા જે કઈ પણ આપણા રાજકીય આગેવાનો છે આપણા સમાજના, બરાબર, એમને સાથે રાખી અને સ્થાનિક મામલતદારમાં કલેક્ટરમાં અરજી કરીએ, એની એક કોપી આપણે સમસ્તમાં રવાના કરીએ, એક કોપી આપણે એની ગાંધીનગર રવાના કરીએ, આ બધી વસ્તુ એક પાયો એકવાર તૈયાર કરી અને જો આપણે ગાંધીનગર જઈશું ને તો આના ઉપર વધારે ઇફેક્ટ પડશે. બીજા નંબરમાં જે વાત થતી હતી, બીજા નંબરમાં જે વાત હમણાં થઈ, રાજુભાઈ કીધું કે પેલું નીતિનભાઈ પટેલના નિવેદન ઉપર આપણે સમથિંગ આ કરીએ ઓલું કરીએ, બરાબર છે. હવે એ કયા ઇન્ટેન્સમાં કીધું છે કે પેલા સુજ્ઞાબેન પાસે જે સત્તા હતી એ હવે કદાચ નીતિનભાઈ પાસે સત્તા આવી છે, તો નીતિનભાઈ એવું કીધું કે મારી પાસે સત્તા આવ્યા પછી મને આવી કોઈની અરજી નથી મળી. આ બે વસ્તુમાં ડિફરન્સ પડી જાય છે, સમજો છો? આ વસ્તુ પૂરી જાણી અને આપણે કરીએ 100% સમસ્ત આટલા વખત થી સમસ્ત મહેનત કરે છે, એટલે સમસ્ત ને તો આપણે સાથે રાખવું જ પડશે, બરાબર છે. પછી ભરતભાઈ લાલાણી ને કોઈ ઇસ્યુ હોય કે તમને હોય, મને હોય કે XYZ કોઈ પણ ને હોય, પણ સમસ્ત કંસારા સમાજ આટલા સમયથી આપણા જ્ઞાતિ ને ઓબીસી માટે થઈને મહેનત કરે છે તો એને સાથે રાખીને જ ચાલવું પડશે. અને અત્યાર સુધી આપણે કદાચ છૂટા છવાયા, તમે હું હેમેન્દ્રભાઈ અને આપણા જેવા અનેકો આગેવાન, બરાબર છે, એ લોકોએ છૂટા છવાયા જે કઈ પણ મહેનત કરી છે અને ત્યાંથી જે જવાબ આવે છે કે તમારા પ્રમુખને મળો,
તો સમસ્ત એના માટે જ બનેલું છે. ભલે એક વસ્તુ એક અલગ છે, ઇન્ટરનલ મેટર આપણી છે કે આપણે એકબીજા સાથે બેસતા ઉઠતા નથી કે નથી મળી શકતા કે નથી સાથે રહી શકતા, એ પછીનો મેટર છે. એના એને ગવર્નમેન્ટને એ વસ્તુ સાથે કોઈ લેવા દેવા નથી. ગવર્નમેન્ટમાં 20 વર્ષ થી જે માણસ મહેનત કરે છે, આની આની માટે એક ટૂંકમાં તમને કહું કે આપણું જે અત્યારે વોટ્સએપ ગ્રુપ ચાલે છે, હા, એના એડમિન તમે છો, હા, મારા અંદાજ મુજબ, હા જી, હા જી, બરાબર. તો મારે તમને નમ્ર વિનંતી કે એમાં દરેક ગામોમાંથી તમે જે કોઈ આપણા આગેવાનો હોય અથવા તો જે સંસ્થાના આગેવાનો હોય એને તમે પ્રતિનિધિત્વ અમે એડ કરેલા છે, તો એ લોકોને સ્પેસિફાઈ સંસ્થા દ્વારા સૂચના આપવામાં આવે કે ભાઈ વધીન 2 દિવસની અંદર તમારા એઝ ઇટ ઇઝ તમારા મામલતદાર હોય, પ્રાંત કચેરી હોય, ડેપ્યુટી કલેક્ટર હોય કે કલેક્ટર હોય, તમે એને આવેદન પત્ર આપી એક નકલ તમે ન્યા આપો, અને એક નકલ જે તે જગ્યાએ આપણા જે મુખ્ય સ્થાનક છે આપણું કંસારા સમાજનું ત્યાં રવાના કરો, બરાબર. એટલે નકલ તમારી આપણે 3 જગ્યાએ રવાના કરીએ, મેં કીધું એક વાત આવી, હા, એટલે હું તમારી વાત સાથે સંમત છું. એટલા માટે કે સ્થાનિકે તે આપણે અરજી રજૂ કરી છે, અને જે તે અરજી લઈને આપણે ગાંધીનગર સચિવાલય જઈ કે ભાઈ આટલા આટલા ગામોમાંથી અમારી અરજી આવી છે, અને અમારી માંગણી મુખ્ય માંગણી આ એટલા માટે છે કે અમારી જ્ઞાતિ જે છે એ લઘુમતીમાં આવે છે. આજે મુસ્લિમની કોમ છે ને, ત્યાં ભારતની 140 કરોડની વસ્તી છે, એમાં 33% વસ્તી એની છે, છતાં લઘુમતીમાં ગણાય છે. તો ગુજરાતમાં 60,000ની વસ્તીમાં આપણે લઘુમતીમાં ન આવી? મુસલમાનના વોટિંગમાં કોંગ્રેસ ને ભાજપ અપક્ષ હોય, ગમે તે વ્યક્તિ હોય, પાર્ટી ગમે તે હોય, તો એ વોટિંગ માટે વોટરોને લલચાવવા માટે તેને ચૂંટણીઓ રાજકારણ કરે છે. તો પાર્ટી ગમે તે હોય, હું હજી કહું છું હું ભાજપ સાથે જોડેલો, ભાજપમાં ક્યાંથી હું નહીં, પેલો અમારો સમાજ છે, કારણ કે એ મારે માવતર છે. પણ સમાજ ને ક્યાંય ક્ષેત્રવાળી વાત થતી હોય, સમાજ ક્ષેત્રતો હોય, તો હું બિલકુલ સહન નહીં કરી લઉં. એટલે આજે નાના નાના સમાજ ને તે પાર્ટી ને જરૂર છે, એ હેમેન્દ્રભાઈ સારી રીતે સમજી શકે છે. 100% બરોબર. તો આજે આપણે વેપારી વર્ગમાં આવી, નાના સમાજમાં લગભગ લઘુમતી સમાજમાં આવી છીએ, તો આજે આપણે એને રજૂઆતો ધારદાર કરવી પડશે. આપણા જે નેતાઓ છે એને શરમાવવા પડશે. આવનારી ચૂંટણીઓમાં અમે તમને બ્લેકમેલ નથી કરતા, જે કે બીજા સમાજના બ્લેકમેલ કરે છે, અમે તમને બ્લેકમેલ નથી કરતા, પણ અમે લાયકાત ધરાવી છે. હા દાદા, આવા માટે આપણા સમાજના 15-20% ઘરના બહાર કરતા લગભગ બધા મધ્યમ વર્ગના ને એનાથી નીચે છે. ધવલભાઈ, તમે જે કીધું એની એમની દરેક વાત સાથે હું સંમત, પણ આપણે ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિકલ થી લઈને રાજકીય લેવલ થી બધા પ્રકારોથી આપણે બધાનો સહયોગ, પણ વાત માત્ર ક્યાં આવશે કે સંગઠિત થશું ને તો આપણે કાર્યમાં સફળ. એ તમે જે કહો છો ને આશીષભાઈ, સંગઠિત થવા માટેની હેમેન્દ્રકાકાને સારી રીતે ખબર છે, સંગઠન હું કરી શકું 100%. અમે કદાચ હેમેન્દ્ર કાકાને ખબર છે, તમે કદાચ એ વસ્તુથી જાણકાર હશો, કંસારા સેવા સમાજ નામનું સંસ્થા બનાવી અને બધાય મારું કંસારાને ભેગા કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે. પણ હવે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક અંશે ને અંશે ગણો ને તો સમસ્ત કંસારા અને અધર બીજી સંસ્થાઓ સાથે તો ઠીક છે, પણ બધી સંસ્થાઓમાં એવું જ છે કે એકબીજાના ટાટિયા ખેંચવામાંથી નવરા નથી થતા. આ પ્રેક્ટિકલ કરેલું છે, મેં પ્રેક્ટિકલ કરેલું છે. હું તમને કહું છું, હવે એક વસ્તુ જો હું તમને જે કહું છું, આપણે મીટિંગમાં પેલા વાત થઈ હતી બરાબર છે ને, એ જ મુજબ આપણે અત્યારે પાછી ચર્ચા એ વસ્તુની કરીએ કે મીડિયાનું માધ્યમ છે બરાબર, રાજકીય લેવલના માણસોનું માધ્યમ છે, અને એક થવાની વાત છે. આ મેઇન તો 3 મુદ્દા છે, કે આ 3 મુદ્દા ક્લિયર કરી લ્યો ને એટલે તમારું રજૂઆત છે એ ધારદાર થઈ જાય, બરાબર છે. હવે આજે તમે ત્યાં સિહોરમાં બેઠા છો, તો સિહોરમાં હરીશભાઈ પવાર છે, મીડિયા સાથે સંકળાયેલા છે, અમે અહીંયા બેઠા છે, અમારી સાથે અહીંયા મીડિયા સાથે સંકળાયેલા લોકો છે, આવી રીતે અનેકો જગ્યાએ આપણા મીડિયા સાથે સંકળાયેલા લોકો છે. જુનાગઢના આપણા મારું કંસારા સમાજના પ્રમુખ છે પરેશભાઈ બુદભટ્ટી, મીડિયા સાથે સંકળાયેલા છે. મીડિયા થ્રુ આપણે આ વસ્તુ કરાવડાવીએ, આપણે કરીએ, અને આપણા જે કોઈ પણ રાજકીય આગેવાનો છે એની પાસે આપણે થોડુંક પ્રેશર એસ તેને કરાવડાવીએ. એક નાની નાની સૂચન છે મારું હેમેન્દ્ર કાકાને, કે કાકા વિનોદભાઈ સંગઠન મંત્રી છે, મંત્રી આપણા
તમને ખ્યાલ હશે કોણ કોણ એટલે વિનોદભાઈ ચાવડા હા હવે હવે તમારા ક્ષેત્રના છે અને તમારા નજીકના વ્યક્તિ છે એટલે સંગઠનનું આપણે સંગઠન ઉપર જ જઈ સરકાર ઉપર નથી જવું સંગઠનને આપણે પ્રેશર કરાવીએ કે નહીં તમારા પક્ષના સાંસદ સભ્ય બરાબર મને ખ્યાલ છે કાકા એટલે એના મારફતથી આપણે સરકાર ઉપર પ્રેશર કરાવી એવું થઈ શકે ખરું પ્રયત્ન કરીએ આપણે એના માટે સેન્ટ્રલાઇઝ એક જ ફોર્મેટ થઈ જાય એ રીતે તૈયાર કરી ગ્રુપમાં મૂકી દઈએ કે દરેક ગામ ધવલભાઈ છે ને જે તે વ્યક્તિ ને રિસ્પોન્સિબિલિટી સોંપવાની હોય કોણ કરશે એ નામ આપો એટલે હું નામ લખી નાખું અહીંયા હું લિસ્ટ બનાવીને મોકલાવીશ અને જવાબદારી કોણ સંભાળે છે એનું અત્યારે નામ લખી દઉં છું ધવલભાઈ આ સેન્ટ્રલાઇઝ વાત છે હેમલભાઈ આ આખી સેન્ટ્રલાઇઝ વાત છે એક કે બે સંસ્થાની વાત નથી આ દરેકે દરેક આપણી નાની મોટી જે કોઈ પણ સંસ્થા મંડળ જે કઈ ચાલે છે ને એના સમજી ગયો પણ આ એક ફોર્મેટ થી હા આ એક આવેદન પત્ર અને ઈ જે લખાણ જોડાયેલો માણસ હોય ને ઈ આ વસ્તુ વ્યવસ્થિત તૈયાર કરી શકે ઈ જે જો હેમેન્દ્રભાઈ છે જોડાયેલો હોય ને ઈ વ્યવસ્થિત તૈયારી કરી શકે હા એટલે ઈ હેમેન્દ્રભાઈ છે આશીષભાઈ છે અમદાવાદ થી સોનલબેન છે દ્વારકા થી આપણે કેતનભાઈ છે ખંભાળિયાથી રાકેશભાઈ છે આવા ઘણા બીજા તો મારી ધ્યાનમાં છે એટલા છે બીજા ઘણા આવા રાજકીય આગેવાનો હશે હમણાં ભુજમાં કચ્છમાંથી આપણે હમણાં ચૂંટણીમાં 3-4 ઘણા જોડાયા હેમલભાઈ આવતીકાલે ગ્રુપમાં મૂકી અત્યારે મોટાભાગના સભ્યો લેફ્ટ થઈ ગયા છે ઓકે ઓકે મેમાં કઈ સુધારણાની સુધારણા થાય એટલે શબ્દો કોઈના ફરે નહીં રૂપેશભાઈ સાથે સંમતિ આપણે જે લોકો સહમત છીએ એ બધાના નામે ભેગા લખી નાખજો અત્યારે હું છે ને રાત્રે મીટિંગ માંથી જે જે વ્યક્તિ જે જે પોઈન્ટ આપ્યા છે ને એ પોઈન્ટ હું વર્ડ માં બનાવી અને આખી PDF બનાવીને ગ્રુપ માં મૂકીશ હેમેન્દ્રભાઈ ને આશીષભાઈ આપણી સાથે જોડાયેલા છે એમને કહીએ કે ભાઈ એક રફ મેટર બનાવો બધાની વચ્ચે મૂકી અને આપણે એમાંથી એક ફાઇનલાઇઝ કરીએ કે ભાઈ ચલો આ એક ફાઇનલ આવેદન પત્ર અને આ આવેદન પત્ર દરેક સંસ્થાઓ પોતપોતાના નામ નેજા હેઠળ અનામત માટે બનેલી છે એ સંસ્થાની જાણબાર આપણે આવું બધું ડાયરેક્ટ કરશું તો ઓલી સંસ્થાને ખબર નહીં હોય અને જો આ કરશું ને એટલે ભરતભાઈ વાળો પ્રશ્ન ઓટોમેટિક સોલ્વ થઈ જશે કે એને જે કઈ પણ જવાબો આપેલા છે એ એને ફરજિયાત આપવા પડશે જે અનુભવી વ્યક્તિ હોય અને જે ડ્રાફ્ટિંગ વ્યવસ્થિત કરી શકે ને એ વ્યક્તિને આપણે જવાબદારી સોંપી દઈએ તમારે કરવાનું છે પછી ભલે ફેરફાર આપણે કરીએ
ગ્રુપ માં બધી ભલે ને અમે એક વ્યક્તિ જવાબદારી લઈને એમાં કઈ સુધારણા હોય તો ફાઈનલ ગ્રુપ માં જ થઈ જાય. હા હા બસ એ જ એમ ગ્રુપ માં જ કરવું પડે ના હોય ડ્રાફ્ટ બનાવીને મૂકવાના માટે પછી એમાં જે થોડા સુધાર આવશે પોઈન્ટ જુદા આપણે આપી દઈએ એટલે એમાં શું છે કે અલગ અલગ પોઈન્ટ ભેગા થાય ને એટલે એક સરસ વિચાર ડ્રાફ્ટ થશે તા પોતાના બરોબર છે ને તો એમાં નામ નહીં આવે બરોબર બરોબર જે બને ને મેથડ નોટ માં લખવાનું મને તો ખબર જ છે પણ આપડે તો બધી જાહેર વાત કરવી હતી ઘણી બધી મેટર આમાં સમાજ ની મેટર અલગ અલગ સમાજ અને રાજકારણ છે ને બે અલગ અલગ છે આમ તો મને ખ્યાલ છે કાકા પણ ક્યારેક સમાજ ને રાજકારણ છે ને સમાજ ઉપયોગ કરે બે એવું થાય 100% પણ અમારે તો તમારો જે અનુભવ છે ને એટલા વર્ષો નો એનો લાભ લેવાનો છે ને તમારી જેવો વડીલો અનેક વડીલો છે આપણા સમાજ પાસે રાજુભાઈ પાછા મીટિંગ માં આવ્યા છે એમને એક અપડેટ આપવાની કે છેલ્લે એક વાત થી રાજુભાઈ કે આવેદન પત્ર આપણે સેન્ટ્રલાઇઝ બનાવવાનું છે જે બધી સંસ્થાઓને પહોંચતું કરવાનું છે તો આવતીકાલે હેમેન્દ્રભાઈ અને આશીષભાઈ એક રફ ડ્રાફ્ટ બનાવી અને ગ્રુપમાં મૂકશે પછી સોનલબેન હોય કે બીજા કોઈ વડીલ હોય તેને કઈ ફેરફાર કરવો હોય તો ફેરફાર કરી કાલે ફાઇનલાઇઝ કરી અને પરમ દિવસ થી બધે પ્રેસ નોટમાં અને જે તે સંસ્થાઓમાં ગવર્મેન્ટમાં પહોંચાડશું બરોબર હેમેન્દ્રભાઈ આશીષભાઈ અત્યાર સુધી માં આપણને એક પણ પરિપત્ર આપણા ગ્રુપ માં જોવા નથી એટલે આપણે જે કોઈ વડીલો આગેવાનો ને પૂછવા જશું એટલે ઈ અમે મોકલશું અને અમે રજૂ કરશું ને આવું બધી વાત આવી છે પણ હવે નવેસર થી આપણે ત્યારે એકલો જ ગ્રુપ માં બેઠા છીએ ત્યારે આપણે સમાજનું કલ્યાણી સમાજના હિતની વાતો થતી હોય ત્યારે આપણે શરૂઆત કરવી પડશે સમાજને જે કોઈ આગેવાનો અરજીઓ કરી હોય રજૂ કર્યું હોય ત્યારે ખુલીને બહાર આવશે ન આવે તો આપણે લાવવા પડશે એકચ્યુઅલી જામનગર થી રામજી રમેશભાઈ બારમેડા એ વાત કરી એમને ઓલરેડી અરજી કરેલી છે તો એમને વાત કરશું આપણે કે તમારા અરજી ના ડોક્યુમેન્ટ મોકલાવો તો રેફરન્સ મળે એમ વાંધો નથી એને 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 કાલે હું મંગાવી લઈશ બરોબર એને કઈ પ્રકારની અરજી કરી છે એ પ્રકારની અરજી ઉપર દરેક ગામમાં આપણે અરજી થાય એવો પ્રયત્ન કરશું આપણે હા બરોબર બરોબર ચલો બીજું કઈ રાજુભાઈ હેમેન્દ્રભાઈ મેં મેસેજ જોયો એટલે મને ધ્યાનમાં આવ્યું એકચ્યુઅલી કેવું થયું આપણી મીટિંગ લેફ્ટ થઈ એટલે મને એમ કે પહેલી વાર હતું એટલે ઇન ટાઈમ આપણે થોડું કરીએ એટલા માટે થઈને હું લેફ્ટ થયો એમ કે પછી છેલ્લે છેલ્લે આશીષભાઈ આવ્યા ને રજૂઆત સરસ હતી એટલે આમાં શું થયું ખબર છે રાજુભાઈ આમાં શું થયું ખબર છે કે જેને જે ખપે ને ટોનિક એ મળી જાય આશીષભાઈ ને મારો ટોનિક ખપતો ને મને એનો મળી ગયો કે બે રાજકારણી ભેગા થઈ ગયા અમે ના ના સરસ સાચી વસ્તુ બે રાજકારણી ભેગા થઈ ગયા એ વાત સાચી એટલે આપણે ઘણા દિવસ થી એલી હોય ને અમે લેફ્ટ મિડલ નો બના દોલભાઈ દોલભાઈ ને અમે દોલભાઈ ને ટાઈમમાં શું લાગે છે શું તમને કોણ આવે એવું દેખાય છે આપવાની વાત છે ફાઇનલ જ છે એ તો હાલ જ છે
અને પ્રફુલ પટેલ ના ચાન્સ વધારે ગણાય? અરે આ તો મોદી છે, નામ છેલ્લે સુધી એક નું હાલે ને નામ છેલ્લે બીજું આવી જાય. નીતિનભાઈ ની છે, હું મોદી સાહેબ ની જગ્યાએ આવું તો હું નીતિનભાઈ સિલેક્ટ કરું અત્યારે. નહીં આવે રાજુભાઈ, તમારો મારી વાત સાંભળો, નીતિનભાઈ તમે ફોકસ ન કરો. એઝ એ કોઈ પણ પર્સન આવે, આપણી મુખ્ય લડત એટલા માટેની છે કે નીતિનભાઈ હોય, વિજયભાઈ હોય કે નરેન્દ્રભાઈ હોય, આપણે તો એને માત્ર આપણી અરજી દેવાની છે અને અરજીનું કેવી રીતે સરળતાથી કામ થાય અને આપણા સમાજનો ઓબીસીમાં સમાવેશ. આશીષભાઈ તમારી વાત સાચી છે, પણ હું નીતિનભાઈ ને ફોકસ એટલે કરું છું કે નીતિનભાઈ આમાંથી લેફ્ટ નથી થવાના. મારી વાત સાંભળો, ઓલરેડી પાટીદાર સમાજ નો જો સીએમ બન્યો તો ડેપ્યુટી સીએમ માં નીતિનભાઈ નહીં હોય, તો નહીં હોય બરાબર. હા, હવે આ બધી રાજકીય પોલિટિકલી અટકળો છે, એમ રમેન્દ્ર કાકા મને આ રીતે ખબર છે. આપણે વિષય પર જવું, આપણો મુખ્ય ફોકસ એટલા માટેનું છે કે આપણે ઓબીસી માં કેવી રીતે આવી શકીએ ને આપણે ઓબીસી નો લાભ કેવી રીતે લઈ શકીએ, એના માટે મેં તમે લેફ્ટ થઈ ગયા હતા નેતૃત્વ કે પાર્ટીના સંગઠન ની જવાબદારી નિભાવી છે. મેં તે પાર્ટીના મુખ્ય સંગઠન ની 5 વર્ષ જવાબદારી નિભાવી, સક્રિય રાજકારણ મેં 10 વર્ષ કર્યું છે અને આજે આજે તારીખમાં કાર્યકર્તા તરીકે કામ કરું છું. ભાવનગર ભાવનગર જિલ્લાના કારોબારી સભ્ય તરીકે જવાબદારી, પોતાના પર્સનલી નથી, હવે વાત આપણા સમાજ ની છે. બરાબર, સમાજ માટે આપણે શું કરી શકીએ? બરાબર. અને રહી વાત સમસ્ત કંસારા, સમસ્ત કંસારા હું એગ્રી નથી. આ જાહેરમાં વિડીયો કોલના માધ્યમથી જે આપણે ગ્રુપ મીટિંગ થાય છે, કારણ કે એના મોવડી મંડળ જે કઈ રચના થઈ છે એ પોતાના બેનરના લાભ લેવા માટે તે રચના કરી છે. મારી પાસે તો ગ્રુપ છે, હું જાહેરમાં રજૂ કરીશ, જે દિવસે લોકો બોલાવશે ને તે દિવસે હું હામું આવીશ. માને એમાં રસ નથી, કારણ કે મારે મારા મારો ભાઈ જ છે ને. બરાબર, પણ મારા ભાઈને મારે સમાજમાં ઉગાડો પડવો એ મારા સંસ્કાર નથી. પણ મારે માત્ર આપણે જે બધી સમાજ છે, નાના નાના સમાજ ને જો લાભ મળતો હોય તો ઉજળિયાત વર્ગ વેપારી વર્ગ ને કેમ લાભ ન મળે? લઘુમતી એટલે મેં હમણાં દાખલો આપ્યો કે મુસ્લિમ કોમ 140 કરોડ ની વસ્તીમાં 33% વસ્તી એની છે, કે આજની તારીખમાં તે લઘુમતી કોમ માં આવે છે. મારે બીજા સમાજ માં નથી જવું, 33% વસ્તી એની છે, છતાં દરેક લાભો એને મળે છે, એને મળવા પાત્ર લાભો માંથી એક પણ જગ્યાએ બાકાત નથી, તો સરસ સમાજ શું કામ બાકાત? બરાબર. રાજકીય સમીકરણમાં તમે ભાજપ કોંગ્રેસ કે પક્ષ ગમે તે પાર્ટીને મૂકી દો, સત્તામાં કોઈ પણ આવે, આપણી મુખ્ય માંગણી શું છે? આપણે દિશામાં કઈ જવું છે? કઈ દિશામાંથી આપણે આપણો યોગ્ય સફળતા મેળવી? બસ બસ, તો હું તમને એટલું જ કહું છું રાજુભાઈ, કે અમારા જેવા યંગ જનરેશન ના જેટલા લોકોની તમારે જરૂર હોય અમે તમારી સાથે છીએ. વડીલોને અમે પૂરેપૂરો સાથ અને સહકાર અમે પૂરેપૂરો આપશું, પણ યોગ્ય દિશામાં જાય યોગ્ય, કારણ કે એનું કારણ છે. મને ખાસ યાદ છે કે મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 7 કે 8 વર્ષ પહેલા આ ઝુંબેશ ઉપાડવામાં આવી હતી સમસ્ત કંસારા સમાજ દ્વારા. એમાં સભ્ય દીઠ ઘર ઘર દીઠ તમારું ફેમિલી મેમ્બર ને નામ નોંધણી થતી, અને અત્યારે લગભગ મેમ્બર દીઠ કઈ લોકો સમસ્ત કંસારા નું મેગેઝિન આવે. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આપણે કંસારા સમાજ ને ઓબીસી માં સમાવેશ કરવો ને, જેની નોંધણી ચાલો સારી બાબત છે. તો તમે જે મને વાત કરી કે 8,100 ની થઈ બરાબર, તો છતાં એ લોકો ઓન પેપર ઉપર એવું કહેશે કે તમારા પ્રમુખ ને તમે મળો નથી થઈ. એ પ્રશ્ન ઇન્ટરનલ છે. અધિકારી કોઈ પણ હોય, તમને સારી રીતે ખબર છે કે અધિકારી અરે કેવી રીતે કામ લેવું, એમાં સરળતાથી કામ લઈ શકાય, બીજી ત્રીજી રીતે કામ લઈ શકાય. હેમેન્દ્ર કાકાને સારી રીતે ખબર છે,
આ પોલિટિકલ વાત છે. અને મેં એને બીજો દાખલો આપ્યો કે ધવલભાઈ માં હતા કે ભાઈ વિનોદભાઈ ચાવડાજી છે અત્યારે સંગઠન ના મહામંત્રી છે કચ્છના, બરાબર. એને સારું એવું ગરેબો છે વિનોદભાઈ સાથે. હવે જયારે સરકાર ની અંદર હું તમને એમ કહું કે સંગઠન નું પ્રભુત્વ શું છે ને, એ હેમેન્દ્ર કાકા ને મને બેન સારી રીતે ખબર છે કે સંગઠન જે વખત ગાંઠ બાંધી લે ને બરાબર. હવે વિનોદભાઈ જે છે એ સાંસદ છે અને સંગઠન ના મહામંત્રી છે, બરાબર. તો આજે માની લ્યો કે ભાવનગર ના જે કોઈ સાંસદ છે અથવા તો મારા મારા નજીક ના જે રાજકારણી પોલિટિકલ નજીક માં છે, સાંસદો નો ઉપયોગ કરી, ધારાસભ્યો નો ઉપયોગ કરી અથવા તો આપણે સમાજના સંગઠનો નો ઉપયોગ કરી, આપણે એક તકો એક પણ જગ્યાએ કચાસ રાખવા નથી થતી. જો આપણે આટલા દિવસથી ગ્રુપ બનાવ્યું હોય, બધાની મનોમંથન કરીને વિચારો રજૂ કરતા હોય, એટલે ટૂંકમાં નશો ખેંચવા જેવી બાબત, કારણ કે તમે હોવું ને પોતપોતાના ધંધા રોજગારો છે, બધા પડતા મૂકીને ભવિષ્યની ચિંતા કરે છે. હું કામ કે આવનારો સમય દીકરા દીકરીઓનું ભવિષ્ય શું છે, અને હોવ જયારે પોતપોતાની બાપ દાદાની પેઢી લઈને બેઠા છે એટલે એનો એવું ચોક્કસ સાબિત નથી થતું કે આવનારી પેઢી છે એ પેઢીમાં જ બેસશે, કારણ કે જનરેશન ચેન્જ થાય છે, બરાબર. બરાબર, તો આપણે જનરેશન પ્રમાણે નહીં ઉભા રહીએ કે તો આપણો સમાજ ક્યાંય નહીં હોય, એ આપણને સારી રીતે ખબર છે. અને આજે આપણા કરતા હલકી જે સમાજની જાતિ છે એનું જો સંગઠન ને સંગઠિત થઈને કામ કરી શકતા હોય, આજે કોળી સમાજ છે ઉભરીને આજે રાષ્ટ્રીય લેવલે આવ્યું હોય, આજ તમે 10 વર્ષ એક દસકા પહેલા તમે મને એક તો દાખલો બતાવો કે કોળી સમાજ નું વજૂદ શું હતું, દલિત સમાજ નું વજૂદ શું હતું, મને સમજાવશો? કારડીય સમાજ, કારડીય રાજપૂત સમાજ છે, રાજપૂત આયર સમાજ છે, એનું વજૂદ શું હતું? છેલ્લા 10 વર્ષ એટલે દસકા માં આટલા બધા સંગઠિત થઈને આગળ આવ્યા છે, બરાબર. તો આપણામાં તાકાત છે, આપણામાં મોભીઓ છે, આપણામાં ખૂબ કુશળતા વાળા વ્યક્તિ છે, બરાબર. અને જેને રસ નહીં હોય ને, કારણ કે જે રસ લેવા વાળો સમૂહ હશે ને એ જાહેર માં હશે અને ઓલા લોકોને આપોઆપ આવવું પડશે. આપણે કોઈને જગાવવા નથી જવાનું, કોઈના ઘરે ના દરવાજા બેલ મારવા નથી જવાનું, માત્ર ને માત્ર આપણે લેખિત ઓન પેપર ઉપર કામ કરવાનું. અને વાંચતો થી નહીં, મેં ધવલભાઈ ને કીધું, ધવલભાઈ એમાં વાત એક રીતે, હેમેન્દ્ર કાકા એક રીતે, કે દરેક મંડળ એટલે નાના નાના ગામમાં આપણો સમાજ રહેતો હોય, એટલે બે કરવું, પણ બે ઘરમાંથી તે નાના તાલુકા લેવલે જે રજૂઆત થાય નકલો જે તે જગ્યાએ પહોંચે, અને એ નકલો ના આધારે તમે જેમ કીધું ને એમાં હું સહમત કે ગાંધીનગર સચિવાલય ખાતે જવું, પણ દરેક ગામોમાંથી અરજીઓ મામલતદાર કચેરી હોય, પ્રાંત કચેરી હોય કે કલેક્ટર કચેરી હોય, ત્યાં આગળ એની અરજી પહોંચે જે તે ઓબીસી નો વિભાગ છે નિયામક નો, એ જગ્યાએ એની કચેરી અરજી પહોંચે, એટલે આપણા સંસ્થાના માધ્યમ જેની પાસે આધાર પુરાવો હોય, અને જે દિવસે આપણે અરજી કરવા જવાનું થાય તે દિવસે આપણે પાસે ગામની માહિતી હોય કે દરેક ગામો માટે આપણે ફોર એક્ઝામ્પલ 15 ગામ ના નામ આપીએ ને એ લોકો, એટલે એ લોકોના આંખના ડોળા ઊંચે થાય સાહેબ, કે અમારા ગામમાં અમારી સમાજની વસ્તી ફલાણા ફલાણા ગામમાં તમે આશરો તો મૂકી શકો, કે શિવર ગામની અંદર અમારી 5000 કે 2000 ની વસ્તી છે, જામનગર છે, અમદાવાદ છે, બરોડા છે, સુરત છે, રાજકોટ છે, ચોરાવગરનગર છે, સુરતનગર છે, વઢવાણ છે, તો તમે ફોર એક્ઝામ્પલ તરીકે તમે વસ્તી મૂકી શકો 19-20 થવાનું, બરાબર. પણ એના આધારે જયારે આપણી પાસે લેખિતમાં આધાર હશે ને ત્યારે એને ચૂકવું પડશે, અને ઝુકાવવા માટે થઈને હેમેન્દ્ર કાકા જેવા નહીં, હેમેન્દ્ર કાકા મારી જેવા આપણા સમાજમાં 15 નહીં 50 જણા નીકળે કે રાજકીય પોલિટિકલી ક્યાંક ને ક્યાંક એને છેડે આડતા હોય, 50-50 નો લાભ લઈને અંદર ખાને એટલે કેવાય અંડર કરંટ, એનો લાભ આપણે સીધો સમાજને અપાવવો પડે, બરાબર. એટલે વાત રહી પ્રેક્ટિકલી, અને પ્રેક્ટિકલ માંથી સીધી આપણે આવ્યા પોલિટિકલી. પોલિટિકલી ના આ નિર્ણય અત્યારે તો પોલિટિકલ જ છે, એટલું તો આપણે સમજીને જ આલીએ છીએ કે આમાં પોલિટિકલ જ કામ થવાનું છે. રાજુભાઈ હું તમને એમ કહું કે તમારે લેખિત ઉપર કોઈ કાગળિયા કે કોઈ પ્રકારની અરજી જ ન પહોંચી શકી હોય, મને તમને હું તમને ઉપર દાખલો આપું, જીએસટી નો જયારે આપણા કલસારા ભાઈઓ છે ને જાગૃત થયા, અને હું શિવર મેટલ મર્ચન્ટ નો પ્રમુખ છું અત્યારે આજની તારીખમાં, એટલે હું અવારનવાર રજૂઆતો કરું, અમારી એજન્ડા મીટિંગ નથી,
એટલે કે ભાઈ દરેક ગામમાંથી 5 પ્રતિનિધિ આવે છે, દરેક ગામોના પ્રમુખોના મોવડી મંડળના સંપર્કો છે, કાંઈ વાંધો તમારી સાથે એક મેં પરિપત્ર ડ્રાફ્ટિંગ કરાવડાવ્યું અને મળવા કોને જવાનું? નીતિનભાઈ પટેલને. બરાબર. કારણ કે જીએસટી ની જે કોર કમિટી ની બેઠક હતી ને એમાં ઈ અપેક્ષિત. બરાબર. તે દિવસે અમે જયારે એને રજૂઆત કરવા ગયા એટલે જે અત્યારે આપણો પ્રશ્ન ઉદભવ્યો ને ત્યાંથી નીતિનભાઈ પટેલે એવું નિવેદન આપ્યું કે મારા પાસે અમારી જે કઈ કચેરી છે એમાં એક પણ પ્રકારની ઓબીસી ની માંગણી માટેના પત્રો નથી આવ્યા. તે દિવસે અમને એને કાગળિયા જોવા કે ન જોવા પછીની વાત છે, સીધું અમને એવું કીધું કે અત્યાર સુધી તમે ક્યાં હતા? જીએસટી નો કાયદો આવ્યો તો તમે અત્યાર સુધી કઈ જગ્યા જ નહીં, અને આખા ભારતમાં તમારા જેવા વાસણ ક્યાંય બનતા નથી, તો એનો કોઈનો વિરોધ નહીં, તમારો જ કેમ વિરોધ? એટલે જાણે એ સત્તામાં પાર્ટી નથી, વિરોધ પક્ષમાં પાર્ટી હોય, આપણને જવાબ જે મળ્યા હોય એટલે આપણે તો હું એને રજૂઆત કરી પેલા બે ઘડી ભૂલી જાય. બરાબર. એટલે આ પ્રકારની માનસિકતાઓ લઈને આપણે જવું પડે, એની પાસે કાઢવું પડે, એવા પ્રકારના મોભીને આપણે ક્લિયર કરવા પડશે. ના, સમજી ગયો. ક્લિયર. તમારી વાત હું પ્રેક્ટિકલી સમજાવું છું. હા, ના ના, હું સમજી ગયો. ક્લિયર. તમે જે કહો છો મને નીતિનભાઈ નો અનુભવ પર્સનલી છે જ, હું એની ચેમ્બરમાં બે કામ કરાયો છું, એટલે કેવી રીતે કામ થાય છે એ તો મેં જોયેલું જ છે. એમ કે પણ હું સમજુ જ છું, પણ એ તમને કહું કે તમે તમારું વ્યક્તિગત ગયો હોય, મારા વ્યક્તિગત ગયો હોય તો બધી વાત છે, પણ આપણે જયારે જવાનું છે સમૂહમાં જવાનું છે, સમાજ આખું જવાનું. એટલે હું તો નાને એવો સમાજ નો એક પાયો આપડો હજર રહેવો જોઈએ, વડલો છે ને મજબૂત રહે, ડાળો મજબૂત હોય ત્યારે વડલો મજબૂત રહે. અમે તો વડલાની ડાળો છીએ, પણ તમે લોકો વડલા છો. હવે અમારો તમને ખાલી સપોર્ટ કરવાનો છે, માત્ર ને માત્ર મારા જેવા યંગ જનરેશન નું માત્ર સૂચન છે ને વિચારો છે. વડીલોની અવગણના નથી કરતો, તમારા નિર્ણયો શિરોમાંથી, પણ યોગ્ય દિશા અને યોગ્ય દિશામાં આપણને સફળતા મળે, જેથી કરીને આપણે જે કઈ ગ્રુપનું શરૂઆત કરી છે અને યોગ્ય દિશામાં આપણને સફળતા મળવાથી યોગ્ય દિશા આવનારી પેઢી જે છે આપણું ભવિષ્ય છે એને લાભ મળે. તમારી વાત હું સમજી ગયો. ક્લિયર કટ. આપણે આ ગ્રુપ બનાવી બધાને સાથે કરવાનું કારણ સંગઠન બનાવવા માટેનો જ આપણો ઉદ્દેશ છે. આપણે વન લાઈન એજન્ડા નક્કી કર્યો કે આપણે ઓબીસી જોઈએ છે. બરાબર છે. સમસ્ત સંસારક ના સમાજ જે અરજદાર છે એ ક્યાંક ટૂંકું પડે છે, નહીતર આટલો ટાઈમ ન જાય. પણ અંગત રાજુભાઈ તમે સોરી હો આશીષ ભાઈ, રાજુભાઈ તમે જે વાત કરો છો ને, વચ્ચે મારે થોડુંક કામ આવી ગયું છે એટલે હું નીકળી ગયો છું મીટમાંથી. પણ જે હેમેન્દ્રભાઈ વાત કરી, અતુલભાઈ જે વાત કરી, પછી આપણે જામનગર થી રમેશભાઈ જે વાત કરી, એ હમણાં વાત કરી અમે, તમે નતા ત્યારે. પણ સ્થાનિક એક પેલા તો ફોર્મેટ બનાવી આપણે, ભલે સિંગલ ફોર્મેટ જ આપણે દરેક સંસ્થાઓના નેજા હેઠળ આ સિંગલ ફોર્મેટની ચાર કોપી આપણે રવાના કરીએ. એક સ્થાનિક મામલતદાર કલેક્ટર જે સંસ્થા આપણા વતી સરકાર સામે આટલા ટાઈમ થી લડત આપે છે એ સમસ્ત કંસારા સમાજ, અને ચોથી કોપી ગાંધીનગર. આ બધી જગ્યાએથી એક અઠવાડિયામાં જેટલી કોપીઓ ગાંધીનગર સુધી પહોંચે ને એ પહોંચાડે, એટલી પહોંચાડીએ. બરાબર છે. સ્થાનિક રાજકીય કોઈ વ્યક્તિના સહકાર સાથે, સ્થાનિક કોઈ રાજકીય વ્યક્તિના સહકાર સાથે, આપણા સમાજનો કોઈ રાજકીય આગેવાન હોય તો એના સહકારથી, એ દરેક થી આપણે આ પ્રયત્ન કરીએ. અને બીજા નંબરમાં કે મીડિયાનો જમાનો છે, બરાબર છે, મીડિયા સાથે જેટલા બી આપણા જ્ઞાતિજનો સંકળાયેલા હોય એ બધાનો સહકાર લઈએ. બરાબર. ધવલભાઈ આપણે આ વસ્તુ નોન બરાબર છે, જેમ સિહોરથી હરીશભાઈ સિહોરથી
જે આપણે ₹100 કરેલા જ પ્રયાસો હોય તમે 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 બિન અનામતમાં બીજો આપણે કર્યું હતું બરાબર છે બિન અનામતમાં જે રીતે કર્યું હતું અનામત વખતે અત્યારે પાછું કરીએ તો મારી ફરી દીએ હા હા બસ એમ હા બસ એ ફરી દીએ સેમ ફોર્મેટ એક જ ફોર્મેટ બધી જગ્યાએ જાય અને એ ફોર્મેટ નક્કી કોણ કરે એ ફોર્મેટ નક્કી કોણ કરે તો કે જે આવી રીતે સંકળાયેલો હોય ને કે જેને ખ્યાલ હોય કે ભાઈ આ કેવી રીતે અરજી કરાય એટલે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો માણસ હોય ને એ જો આ અરજી તૈયાર કરે ને તો એ ફાઇનલ થાય બરાબર છે એ કાલ ગ્રુપમાં ફાઇનલ કરીએ રાજુભાઈ એટલે એ મેં આશીષભાઈ સાથે બી હમણાં વાત કરી હેમેન્દ્રભાઈ સાથે બી વાત કરી અને એમ એમ એ બંને ભાઈઓ અત્યારે જો અનુકૂળતા હોય અત્યારે અનુકૂળતા હોય અને જો હેમેન્દ્રભાઈ કે આશીષ તૈયાર કરીને જો ગ્રુપમાં મૂકે તો એના ઉપર ચર્ચા થાય તમારા કંસારા સેવા સમાજ ના પ્રમુખ સાહેબ દાંત કાઢે છે કે 12 વાગ્યા છે થોડુંક સુવા દો કાલ રવિવાર છે હું એક વસ્તુ કહું રાજુભાઈ આપડા બોલજો મારો આ સમિતિ બનાવવાનો ઉદ્દેશ જ એ છે કે આ સમિતિ છે ને એ દરેક સંસ્થા નું પ્રતિનિધિત્વ કરે આપણે કોઈ કોઈના બોસ નથી દરેક સંસ્થા પોતાની વ્યક્તિગત આઈડેન્ટિટી જાળવીને કામ કરે સમાજ ભી કામ કરે સેવા સંસ્થા ભી કામ કરે અને જામનગર નું મંડળ ભી કામ કરે અને બધા પોતપોતાના લેટર એડ ઉપર ભલે ડ્રાફ્ટ કોમન હોય પણ પોતપોતાના લેટર એડ ઉપર આપણે આપે આપણે કોમન ડ્રાફ્ટ પીડીએફ ફોર્મેટમાં આશીષભાઈ કાલ આપે એટલે ખાલી લેટર પેડ ચડાવીને પ્રિન્ટ જ કરવાનો રી એવું થાવું બસ 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 સેમ વસ્તુ અને કોપી સીધી ચાર જગ્યાએ રવાના થાય બરાબર છે સ્થાનિક મામલતદારમાં જાય એક કલેક્ટરમાં જાય એક અમદાવાદ સમસ્ત કંસરામાં જાય અને એક ગાંધીનગર સચિવાલયમાં જાય બરાબર એટલે 20 તારીખ સુધીનો આપણો આ કાર્યક્રમ થઈ ગયો પાકો મીડિયામાં ને જ્યાં આવવું હોય ત્યાં આવે એટલે એની પેલા જેટલો મીડિયામાં જે તે જગ્યાએથી જેટલું ભેગું થતું ને એટલું કરવાનું નાની સંસ્થા હોય સ્થાનિક મંડળ હોય કોઈ જિલ્લા લેવલે મંડળ હોય કોઈ ગુજરાત લેવલે મંડળ હોય બધા ભલે કરે મંડળ પોતપોતાની રીતે પોતાની કારોબારીમાં કન્સર્ન લઈને કરવાનું હોય પ્રમુખ મંત્રીની સત્તા હોય એનાથી કરવાનું હોય એપ્લાય થઈ જાય રાજુભાઈ પોચે એટલી પોચાડી એમ સમસ્તના પ્રતિનિધિ માંથી એક આપણા અમદાવાદ વાળા મનીષભાઈ હતા અને બીજા નંબર માં શું છે કે ભરતભાઈ નો પ્રશ્ન છે ને એ પણ આ બધી અરજી જો સમસ્ત માં મૂકશું ને એટલે ત્યાંથી ઓલો લેટર હું ને એની ઓટોમેટિક બહાર આવી જશે આટલા બધા લોકો ને આમાં ઇન્ટરેસ્ટ છે આપણે મીટિંગ માં બેઠા હતા ભરતભાઈ પોતે બહુ સિનિયર એડવોકેટ છે અને ભરતભાઈ જે જવાબ લખ્યો છે બહુ પરફેક્ટ જ લખ્યો છે એમાં તો કોઈ શંકા ને સ્થાન 100% ના ના એમાં તો હું સહમત ભરતભાઈ જવાબ લખ્યો છે એના માટે હું એના વતી એમાં તો એમની સાથે મારે બે વાત થઈ હોય ને ત્યારે મને ખ્યાલ છે રાજુભાઈ કાલે આપણે સમસ્ત ને આ મીટિંગ ની જાણકારી એક આપવી જોઈએ અચ્છા સરસ હવે મારા ખ્યાલ થી 12:30 વાગ્યા છે હવે કદાચ એકચ્યુઅલી હું તમને કહું સમસ્તને મીટિંગ ની જાણકારી આપવાની વાતમાં એવું છે કે આપણી મીટિંગ ની વિડીયો રેકોર્ડિંગ લિંક લલિતભાઈ ગ્રુપમાં મૂકી દીધી બરાબર છે હવે ઈ મીટિંગ માં સમસ્તના પ્રમુખ મંત્રી ખજાનચી કારોબારી સભ્યો એમના વિરોધીઓ આપણી જ્ઞાતિના દરેક ગામના મંડળો દરેક માણસો ઈ મીટિંગ નો અહેવાલ એમાં જોઈ શકશે વાંચી શકશે બરાબર ઓવરઓલ બધાનો સૂર શું છે રૂપેશભાઈ બધાને ખબર જ છે એટલે સમસ્ત કોઈ નેગેટિવ કરવા માંગ્યા છીએ એનાથી માહિતગાર છે આપણે એ વસ્તુ માટે ક્લિયર કટ આપણે આ મીટિંગ ના અનુસંધાને આ ડ્રાફ્ટ કોપી બી ગ્રુપમાં જ મૂકશું વોટ્સએપ ગ્રુપમાં મૂકશું એટલે બધાને ખબર પડશે જેમ એક બે પછી એક મંડળો બધા પોતપોતાના કાગળ ને રિપોર્ટ પોસ્ટ કરશે એટલે ઓટોમેટિક એ બધી વસ્તુ સામે આવવાની છે અતુલભાઈ ઉભી હતા અતુલભાઈ પોઝિટિવ વાત કરી મારી મુકુંદભાઈ પરમાર જોડે આજે વાત થઈ છે ભરતભાઈ શેઠ ને બી મારે મળવાનું છે અત્યારે એક ક્લિયર કટ અતુલભાઈ પરમાર બહુ બોલે એમાં પરફેક્ટ જાય છે આપણે એમ બરોબર થોડોક રાજકીય શૂન્યાવકાશ છે અઠવાડિયે પૂરતો એ અઠવાડિયા દરમિયાન આપણે અધિકારીઓના કામ પતાવીએ ધારાસભ્યો તો એ જ રહેવાના છે
ખાસ કરીને કચ્છ જામનગર અને સૌરાષ્ટ્ર સાઈડ ને અમદાવાદ અમે અહીંયા કેપોર ના સ્થાનિક ધારાસભ્ય ને આપી દેશું. હા, એટલે ઈ ધારાસભ્ય નાનકડો ભલામણ પત્ર આપે ને એમનો બી ડ્રાફ્ટ આપણી પાસે ગ્રુપમાં પડ્યો જ છે. આપણે ઈ ડ્રાફ્ટ ની કોપી એના લેટર પેડ ઉપર ઈ ભલામણ છે ઈ મુખ્યમંત્રી ને રવાના કરે ને એક કોપી નકલ ઝેરોક્સ આપણે આપે જેથી આપણા રેકોર્ડ ઉપર રહે. બરોબર, આપણી નાની મીટિંગ થઈ મર્યાદિત જોડાણ પણ સારી થઈ. રાજભાઈ ના ચોક્કસ ના બધા મને એટલી ખબર છે કોઈ પણ કામ કરવા માટે સંગઠન જરૂરી છે અને આપણું જે આ સંગઠન બહેનું ને ઈ કઈક એપેક્સ બોડી બાજુ જાય છે. આપણે દરેક સંસ્થાઓને જોડીને કાઉન્સિલ બનાવવા બાજુ પ્રયત્ન કરીએ છીએ. એકબીજાને આપણો સહકાર રહેશે એમાં. એકબીજાને આપણો સહકાર રહે. બરાબર છે હેમેન્દ્ર કાકા. હવે તમને અમે બહુ નિંદર કરાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પછી પાછા મળતા રહેશું આ રીતે. બરાબર છે. આ મીટિંગમાં જોડાણા એ બધા એ બદલ આપનો સૌનો ખૂબ ખૂબ આભાર.